વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નોન વર્બલ રીઝનિંગ એટલે કે વિઝ્યુઅલ રીઝનિંગ માંથી એક મહત્વનું ચેપ્ટર ભણવાનું છે, જેનું નામ છે કાઉન્ટિંગ ફિગર્સ, એટલે કે ભાઈ આકૃતિઓની ગણતરી, અથવા તો અલગ અલગ ભૌમિતિક આકારો જે આપણને આપ્યા હોય સાહેબ, એની ગણતરી કઈ રીતે કરવી અને કાઉન્ટ કઈ રીતે કરવા એની ચર્ચા કરવાની છે. તો સાહેબ, પરીક્ષાની અંદર ઘણી વખત અલગ અલગ આકારો તમને આપવામાં આવતા હોય, અહીં તમને દેખાય છે, જો ચોરસ હોય, સરળ આકૃતિ હોય, કોઈ બરાબર સીધી રેખાની ગણતરી હોય, ત્રિકોણ કેટલા, લંબચોરસ કેટલા, વર્તુળ કેટલા, સાહેબ આવા ઢળકો પ્રશ્નો અહીંથી બનતા હોય. તો આવા પ્રશ્નોને સરળતાથી કેમ સોલ્વ કરવા? હવે અમુકમાં તો સાહેબ વર્તુળ તો વર્તુળ ગણવામાં કોઈ ટ્રિક જ ન હોય, કોઈ રીત જ ન હોય. સરળ રેખા ગણવી સાહેબ એમાં પણ કોઈ રીત ન હોય. તો અહીંયા અમુકમાં આપણે નિયમ શીખવા પડશે, અમુકમાં કોઈ કોન્સેપ્ટ શીખવો પડશે, અમુકમાં શોર્ટકટ શીખવી પડશે, પરંતુ સાહેબ કોઈ પણ સંજોગે આપણે આકૃતિ ગણતા શીખવી પડશે. ક્લિયર? તો આજના આ લેક્ચરની અંદર આપણે આકૃતિઓની ગણતરી કઈ રીતે કરવી એની માહિતી મેળવવાની છે. સાહેબ વાત કરીએ આગળ આકૃતિની ગણતરીમાં, તો સાહેબ આપણે અહીંયા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે? તો સાહેબ આપણે અહીંયા આકૃતિઓની અંદર કઈ કઈ આકૃતિઓ જોશું પહેલા તો હું એની ચર્ચા કરી દઉં. તો કે સાહેબ અહીંયા અલગ અલગ આકૃતિઓની અંદર સાહેબ પહેલું સરળ રેખા ગણતા શીખશું. સરળ રેખાઓ અથવા તો સાહેબ સીધી લાઈન, સ્ટ્રેટ લાઈન કેટલી, આવી કઈક પ્રશ્ન હોય, આપેલી આકૃતિની અંદર કેટલી સરળ રેખાઓ છે, કેટલી સીધી લાઈનો છે, એ ગણતરીમાં લેવાની છે. ત્યાં પણ અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડશે, કેવી કેવી બાબતો આગળ આપણે જોઈશું. ત્યારબાદ સાહેબ ચોરસની ગણતરી કઈ રીતે કરવી, ત્યારબાદ સાહેબ ચોરસ ગણતા આવડે તો તમને લંબ ચોરસ પણ આવડવું જોઈએ. સાહેબ કોઈ લંબ ચોરસ આપ્યા હોય તો આની અંદર કેટલા લંબ ચોરસ છે, કોઈ આકૃતિ છે તેની અંદર કુલ લંબ ચોરસની સંખ્યા કેટલી, આવી કોઈ ગણતરી હોય. ત્યારબાદ સાહેબ બહુ મહત્વનો ટોપિક હોય તો એ છે ત્રિકોણ. સાહેબ ત્રિકોણની ગણતરીમાં તો અઢળક રીત આવે, બરાબર? તો આ ત્રિકોણની ગણતરી શીખવાની છે. ત્યારબાદ સાહેબ તો કે સાહેબ વર્તુળ કઈ રીતે ગણવા, તો આમાં કોઈ નિયમ જ ન આવે, છતાં આપણને વર્તુળ વાળા પ્રશ્નો અઢળક રીતે પૂછાતા હોય, અલગ અલગ એક્ઝામિનેશનની અંદર અલગ અલગ રીતે પૂછાતા હોય. તો વર્તુળની ગણતરી કઈ રીતે કરવી? ત્યારબાદ સાહેબ ચતુષ્કોણ કેમ ગણવા, ત્યારબાદનો ટોપિક કયો છે? ચતુષ્કોણ. સાહેબ ચતુષ્કોણની ગણતરી કેમ કરવી? તો સામાન્ય રીતે આપણને જે પ્રશ્નો પૂછાતા હોય એની અંદર મહત્વના ટોપિક કયા, તો સાહેબ અહીંયા મહત્વ જોવા જઈએ તો સાહેબ મહત્વના આપણા ટોપિક હોય એમાંથી આ સરળ રેખાઓ કેમ ગણવી, આ એક મહત્વનો ટોપિક છે. ત્યારબાદ સાહેબ ચોરસની ગણતરી કેમ કરવી, આ પણ મહત્વનો ટોપિક છે. અને ત્યારબાદ સાહેબ આ ત્રિકોણની ગણતરી કેમ કરવી, તો આ ત્રણ આપણા મહત્વના ટોપિક છે. તો સૌથી વિશેષ ભારણ આપણું આ ત્રણ વસ્તુ ઉપર હશે. ત્યારબાદ સાહેબ લંબચોરસ છે, વર્તુળ છે, ચતુષ્કોણ છે, બરાબર? આનું ખાલી બેઝિકલ તમને ખ્યાલ હશે કે આની ગણતરી આવી રીતે થાય તો પણ ચાલશે, પણ આ ત્રણ વસ્તુ આમાંય ખાસ, જો આમાંય જે આપણે સ્ટાર આપવા હોય, રેન્ક આપવા હોય, તો સાહેબ આને ફર્સ્ટ રેન્ક અપાય. સૌથી વધારે પ્રશ્નો જો કોઈ ચેપ્ટરમાંથી નીકળતા હોય આકૃતિની ગણતરીમાં, તો એ ત્રિકોણમાંથી. ત્યારબાદ સાહેબ સેકન્ડ નંબર આપવો હોય તો સેકન્ડ નંબર આપણે આને આપી શકીએ, ચોરસને. થર્ડ નંબર આપવો હોય તો સાહેબ આપણે આને થર્ડ નંબર આપી શકીએ. ત્યારબાદ સાહેબ આગળ વધીએ તો આને ફોર્થ નંબર આપી શકીએ. ત્યારબાદ સાહેબ આને પાંચમો નંબર આપી શકીએ. અને છઠ્ઠા નંબર ઉપર કંઈક આવી આકૃતિ આવે. ત્યારબાદ સાહેબ આટલી આકૃતિ હોય, આ સિવાય સંયોજિત આકૃતિ પણ હોય, અડધું ત્રિકોણ હોય, પછી અડધું અહીંયા લંબ ચોરસ આપ્યું હોય, ચોરસની અંદર ત્રિકોણ આપ્યું હોય, આવી સમિશ્રિત આકૃતિ અથવા તો સંયોજિત આકૃતિઓ પણ આપણને જોવા મળશે. તો અહીંયા મુખ્ય બાબત આકૃતિઓની ગણતરીમાં કઈ છે? તો કે સાહેબ ચોરસની ગણતરી, ત્રિકોણની ગણતરી અને સરળ રેખાઓની ગણતરી. ક્લિયર? ચાલો તો વન બાય વન આપણે ભણીએ. તો આ જે આપણો લેક્ચર છે, આ લેક્ચરની અંદર આપણો મૂળ મુદ્દો હશે સરળ રેખાઓ. મૂળ મુદ્દો આ લેક્ચરનો કયો હશે? સરળ રેખાઓ. સરળ રેખાઓ. અહીંયા સાહેબ આપણે આગળ કઈ રીતે વધશું? તો કે સાહેબ અહીંયા આપણે બ્લેન્ક સ્લાઇડની અંદર જ સરળ રેખાઓ ગણવાની છે, ત્યારબાદ જ આપણે આની અંદર કંઈક વિશેષતા લાવશું, એટલે કે આમાંથી પ્રશ્નો કેવા બને. કારણ તો કે સાહેબ અહીંયા જે આકૃતિ તમને ડ્રો કરેલી હશે ને, એના કરતા ડ્રો કરીને આપણે સમજશું એમાં વધારે સમજાશે. સરળ રેખા ગણવા માટે સાહેબ આપણે એક અહીંયા આકૃતિ દોરીએ પહેલા. આ આકૃતિની અંદર સરળ રેખા કેટલી છે એ તમારે મને કહેવાની છે. બહુ બેઝિક થી શરૂઆત કરીએ. ચાલો, આપણી પાસે કંઈક આવી આકૃતિ છે. આપેલ આકૃતિમાં કુલ કેટલી સરળ રેખાઓ છે? સાહેબ હવે અહીંયા તમારે યાદ રાખવા જેવો મુદ્દો કયો,
સરળ રેખાઓનો અર્થ થાય સાહેબ સૌથી મોટી રેખાઓ સીધી લાઈન ગણવાની છે, ટુકડા ગણવાના નહીં સાહેબ, ટુકડા નહીં ગણવાના. દાખલા તરીકે અહીંયા જો હું આ એક લાઈન ગણવાનું હોય તો મારા એક જ લાઈન ગણવાની છે, પછી આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આમ નથી ગણવાનું. આવી કોઈ તૂટક લાઈનો આવતી હોય એને ગણવાની નથી, સરળ અથવા તો સીધી રેખા એટલે સાહેબ આપણે ઊભી લાઈન આખી ગણવાની છે. આના જે તૂટક ભાગ પડતા હોય ક્યારેય ગણતરી લેવાના નથી. સેમ આ જ વસ્તુ અહીંયા આડી રેખા ગણો છો બરાબર, તો આખી રેખા ગણવાની છે, આ એક આ બે ના ત્રણ આમ ગણતરીમાં લેવાનું નથી. તો આ એક વસ્તુ મહત્વની છે, આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ભાઈ તમારે સરળ રેખાની ગણતરી કરવી તો કઈ રીતે કરવાની, તૂટક ભાગ ક્યારેય ગણવાના નથી સાહેબ. આખી આકૃતિની અંદર જે સરળ રેખા આખી બનતી હોય એની જ ગણતરીમાં લેવાની. જોઈએ હવે સાહેબ આપેલી આકૃતિમાં કુલ સરળ રેખાઓ કેટલી, આવો પ્રશ્ન આવે, આપેલી આકૃતિમાં કુલ સરળ રેખાઓ કેટલી, કાઉન્ટ કરીએ સાહેબ. આ એક, હવે જો અહીંયા ગણતરીના નિયમ કેવા છે, સ્પીડ લાવવા માટે શું કરવાનું, તો સાહેબ પેલા આડી રેખા ગણો તો બધી આડી જ ગણવાની, પછી ઊભી, પછી ત્રાસી હોય તો ત્રાસી, આમે ત્રાસી હોય શકે, આમે ત્રાસી હોય શકે, પણ આપણે બેઝિક થી શરૂઆત કરી. આ એક, આ સાહેબ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ અને છ, સાહેબ આડી રેખા છ મળે. હવે ઊભી જોઈએ સાહેબ, જો આ સાત જો આગળવી પડે, આ આઠ, આ આખી નવ, આ સાહેબ દસ, આ અગિયાર અને આ બાર, તો સાહેબ આપેલી આકૃતિની અંદર કુલ સરળ રેખા કેટલી, તમારો જવાબ કેટલો આવશે, બાર. ક્લિયર છે? તો આવો પ્રશ્ન કઈક આવે કે આપેલી આકૃતિમાં કુલ સરળ રેખા કેટલી, તમારે કહી દેવાનું સાહેબ આની અંદર બાર રેખાઓ છે. ચાલો બાજુમાં એક બીજી આકૃતિ દોરીએ, આનો આપણે કઈક કલર બદલી નાખીએ, યલો કલર થી દોરીએ. ચાલો હજી એક આકૃતિ દોરીએ, એમાં તમારે સરળ રેખા ગણીને મને કહેવાની. એક જ મિનિટ, ચાલો સમજવાની ટ્રાય કરજો. પહેલું કામ તમારું આકૃતિ સમજવાનું રહેશે ભાઈ. આપેલી આકૃતિમાં સરળ રેખાઓ કેટલી, પ્રશ્ન આવો કઈક બની ગયો કે ભાઈ આપેલી આકૃતિમાં સરળ રેખાઓ કેટલી. અહીંયા આપણે સાવ બેઝિક થી શરૂઆત કરી કે ભાઈ આપેલી આકૃતિમાં સરળ રેખા કેટલી, નિયમ કયો, કોઈ નિયમ નો આવે છે, આડી લાઈન ગણી નાખો પેલા ગણી નાખો, હવે ઊભી લાઈન ગણો, ભૂલાય ન જાય એક થી ધ્યાન રાખવાનું. ચાલો ખબર પડી ગઈ આમાં બાર સરળ રેખા છે. હવે આમાં ધ્યાનમાં લઈએ આકૃતિમાં, તો સાહેબ આડી લાઈન પેલા ગણી આપણે, તો આ એક સાહેબ, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, એ જ રીતે હવે અહીંયા આ છ, આ સાત, આ આઠ સાહેબ, આ નવ, આ દસ. જવાબ મળી ગયો, જો એટલા મને જવાબ મળી ગયો, સમજો એટલા મને જવાબ મળી ગયો, પણ હજી મારે ગણવી. ઊભી લઈને અગિયાર સાહેબ, આ બાર, આ તેર, આ ચૌદ, આ પંદર, આ સોળ, આ સત્તર, આ અઢાર, આ ઓગણીસ અને આ વીસ. મારો પ્રશ્ન કઈક હતો કે આપેલી આકૃતિમાં સરળ રેખા કેટલી, તો સાહેબ જ્યારે તમને આવી કોઈ આકૃતિ આપેલી હોય કે જેની અંદરથી અંદાજ આવી જાય છે કે ભાઈ આમાં સરળ રેખા કેટલી, તો સાહેબ આડી ઊભી રેખા આકૃતિ ફોલ્ડિંગ વાળી એક જ દેખાય છે તમને. જો આ ચોરસ છે, આ ચોરસ છે, આ ચોરસ છે, લંબચોરસ ચોરસ થી બનેલી છે, બધી બાજુઓ હરખી લાગતી હોય, તો સાહેબ તમે ઊભી લાઈન જેટલી ગણી એને ગુણ્યા બે કરી નાખો. ઊભી લાઈન કેટલી હતી, તો સાહેબ ઊભી લાઈન આપણી દસ હતી, એને ગુણ્યા બે કરી નાખો તો આપેલી આકૃતિમાં કુલ સરળ રેખા કેટલી હોય, વીસ હોય. સેમ વસ્તુ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ હતી, સાહેબ એક જ આકૃતિમાંથી બન્યું, છ દુ બાર આપણો જવાબ. ક્લિયર? સરળ રેખા તમારે આ રીતે ગણવાની છે. ચાલો હજી કઈક આગળ વધીએ, વિશિષ્ટ આકૃતિ કઈક જોઈએ. આ તમારી રીતે તમારે બુકની અંદર અલગથી દોરી નાખવાની છે. ચાલો ત્યારબાદ જોઈએ, આપેલી આકૃતિમાં સરળ રેખાઓ કેટલી, તમારું કામ છે ભાઈ સરળ રેખાઓ ગણવાનું, તમારે સરળ રેખાઓ જ ગણીને કહેવાની છે. આપેલી આકૃતિમાં સરળ રેખાઓ કેટલી, સમજો ઉતાવળમાં ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. ચાલો હવે આવી કોઈ આકૃતિ તમને આપી દે, આપેલી આકૃતિમાં કુલ સરળ રેખાઓ કેટલી, પ્રશ્ન આપણો કયો, કુલ સરળ રેખાઓ કેટલી સાહેબ ગણતરી કરીએ. ગણતરી કરતી વખતે તમારે ખાસ યાદ રાખવાનું છે, આવા પ્રશ્ન પૂછવાનું રીઝન માત્ર એટલું હોય, તમે ઉતાવળ કરો અને કઈક ભૂલ પડે,
દાખલા તરીકે આપણો નિયમ કયો છે, મેં એવું કીધું, તમારે ઝડપથી જવાબ લાવવા હોય, સરળ આકૃતિમાં કોઈ બીજી રીત નથી, સરળતાથી જવાબ લાવવો હોય, ઝડપી જવાબને ચોક્કસ જવાબ લાવવો હોય, તો પેલા આડી લાઈન ગણો, પછી ઊભી લાઈન, પછી આમ ક્રોસ ગણો, પછી આમ ક્રોસ ગણો, તમને જેમ ભાવે. પણ આડી લાઈન તો પેલા બધી આડી લાઈન જ ગણી લેવાની, આપણે આડી લાઈન ગણી છે ભાઈ એક. ચાલો હવે બીજું કોઈ તો સમય, અહીંયા બીજી, અહીંયા એ જ રીતે ત્રીજી, અહીંયા એ જ રીતે આ ચોથી, એ જ રીતે અહીંયા પાંચમી, એ જ રીતે અહીંયા છઠ્ઠી. તો સાહેબ આડી લાઈન આપણી કઈક છ થઈ, વધતા ઊભી લાઈન ગણીએ સાહેબ ભાઈ એક, આ બે, જો આ ક્રોસ ની નથી ગણી, આ ત્રણ સાહેબ, આ ચાર અને આ પાંચ સાહેબ. ઊભી લાઈન કેટલી? તો સાહેબ પાંચ. હવે ક્રોસ ની ગણી લ્યો ને, તો સાહેબ આ એક, હવે એ જ રીતે આ બે, હવે એ જ રીતે સાહેબ આ ત્રણ, ત્રણ કઈક ક્રોસ ની લાઈન મળી, તો પાંચ ને ત્રણ આઠ, આઠ ને છ તો સાહેબ ચૌદ થઈ. તો આપેલી આકૃતિમાં કુલ કેટલી સરળ રેખાઓ હશે? તો તમારો જવાબ કયો હોય? ચૌદ. ક્લિયર? નિયમ કયો? અરે સાહેબ કોઈ નિયમ ન હોય, આડી લાઈન ગણો, ઊભી લાઈન ગણો અને ક્રોસ ની લાઈન ગણો, આ જવાબ થઈ ગયો. ચાલો આગળ હજી જોઈએ. આપેલી આકૃતિમાં કેટલી સરળ રેખાઓ છે આ તમારે કહેવાનું. તમારું કામ કયું છે ભાઈ? સરળ રેખાઓ ગણવાનું. તમને ગૂંચવવા માટે આકૃતિ સાહેબ ગમે એવી મૂકે, તમારે ગૂંચવાવાનું નથી. તમારો પ્રશ્ન છે કે ભાઈ તમારે જવાબ આપવો છે તો કઈ રીતે આપવાનો, એ તમારે જોવાનું છે ભાઈ. તમારે આકૃતિની અંદર કોઈ પણ પ્રકારની ગૂંચવણમાં આવવાનું નથી ભાઈ. આકૃતિ કેવી થઈ ગઈ સાહેબ? આ તો બહુ અઘરી આકૃતિ થઈ ગઈ. આ લોકો આવું પૂછે, પૂછી લે ભાઈ, એને મન હોય. આપણી પાસે નિયમ કયો? સરળ રેખા ગણવાની. તો સાહેબ આ વર્તુળ છે, એક પ્રકારની સરળ બંધ આકૃતિ છે. વર્તુળ છે, એક પ્રકારની સરળ બંધ આકૃતિ છે, પણ આ સરળ રેખા નથી, સીધી લાઈન નથી. યાદ રાખજો. તો વર્તુળને આપણે ગણતરીમાં નથી લેવાનું. બસ એ સિવાય તો સાહેબ પેલા આડી લાઈન ગણીએ. તો સાહેબ અહીંયા એક, આ બે, ચાલો એ સિવાય તો કે નથી, આ ત્રણ, આ ચાર સાહેબ એ સિવાય તો કે નથી, આ પાંચ, આ છ, આ સાત, આ આઠ. હવે ક્રોસ ની લાઈન નથી ગણ્યો આપણે, આ આઠ થઈ ભાઈ, આઠ લાઈન વધતા. હવે સાહેબ ત્રિકોણ ની ગણના ક્યાં? એક ત્રિકોણ એટલે ત્રણ, આ બીજો ત્રિકોણ ત્રણ, આ ત્રીજો ત્રિકોણ સાહેબ ત્રણ, તો સાહેબ ત્રણ 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 એટલે નવ થયા. વધતા હવે કોઈ બાકી? તો સાહેબ આ એક લાઈન, એક લાઈન આ બે બાકી હતી, તો વધતા બે. તો સાહેબ આપણો જવાબ મળી ગયો કે આપેલી જે આકૃતિ હતી એની અંદર ટોટલ 19 સરળ રેખાઓ હોય. હવે સાહેબ આવા દાખલા તમારી સામે આવ્યા તો તમે નજર ફેરવો ત્યાં તમને ખબર હોવી જોઈએ. સાહેબ અહીંયા લંબચોરસ, અહીંયા લંબચોરસ, લંબચોરસ ની આડો એક વિકર્ણ છે, લંબચોરસ ની આડો એક એક વિકર્ણ છે. તો સાહેબ અહીંયા પાંચ, અહીંયા પાંચ, જો અમે ગણીએ આ બે લંબચોરસ માં પાંચ પાંચ, ત્રિકોણ માં ત્રણ ત્રણ, એટલે સાહેબ આ નવ. બસ પૂરું થઈ ગયું કે નહીં? હા સાહેબ પૂરું થઈ ગયું. પાંચ ને પાંચ દસ ને નવ, 19 આપણો જવાબ આવે. ક્લિયર? તમારે યાદ કયું રાખવાનું છે? તો સાહેબ આ વર્તુળ નું શું કરવાનું? કઈ નહીં સાહેબ. વર્તુળ કેવી આકૃતિ છે? તો એ સરળ બંધ આકૃતિ છે, પરંતુ આ સરળ રેખા નથી. ચાલો હજી એક તો કઈક પ્રશ્ન જોઈ લઈએ. હજી આપણે સરળ આકૃતિ જ ગણવી છે ને, સરળ આકૃતિ જ ગણીએ. કોઈ પણ પ્રકારની તમારે અહીંયા ઉતાવળ કરવાની નથી. કારણ તો સાહેબ ઉતાવળમાં આપણા ઘણા માર્ક જતા હોય અને આપણે અત્યાર સુધી ગુમાવ્યા હોય છે. આવું આપવાનું કારણ તો તમે સાહેબ ભૂલથી ટુકડા ગણી લો, તમે ભૂલથી અહીંયા કઈક ટુકડા ગણી લો, એનું કામ થઈ જાય. વાત કઈક એવી છે કે આવું આપવાનું કારણ એવું જ હોય કે તમે જો ભૂલથી આના ટુકડા ગણી લો ના કૃતિ, એ લોકોનું કામ થઈ જાય, તમારું કામ બગડી જાય. ચલો અને કાઢી નાખીએ, નડે નહીં. હવે આપેલી આકૃતિમાં કુલ કેટલી સરળ રેખાઓ છે?
સાહેબ બહુ વિશિષ્ટ આકૃતિ છે સાહેબ વિચારવાનું તો કે હવે સાહેબ વિચારવાનું આકૃતિ જોવો ને ત્યાં ખબર પડી ગઈ જો આ ભાગ આખો છે આ ભાગ આખો છે આ ભાગ આખો છે આ ભાગ આખો છે પહેલી વસ્તુ સાહેબ આ ભાગ આખો છે એટલે આમાં ચાર રેખા બની એક પ્રકારનું ચોરસ ગણો કે લંબચોરસ જો આ લંબચોરસ આમાં ચાર રેખાઓ બની સાહેબ એ જ રીતે જો આ એક મોટું લંબચોરસ છે આમાં બીજી ચાર રેખાઓ બની અહીંયા એક લંબચોરસ છે સાહેબ આમાં બીજી ચાર રેખાઓ બની હવે સાહેબ હજી એક અહીંયા લંબચોરસ છે સાહેબ આમાં બીજી ચાર રેખાઓ બની એ જ રીતે અહીંયા એક ત્રિકોણ છે સાહેબ આમાં ત્રણ રેખાઓ બની એ જ રીતે અહીંયા એક ત્રિકોણ છે સાહેબ આમાં ત્રણ સરળ રેખાઓ બની એ જ રીતે એક ત્રિકોણ અહીંયા છે સાહેબ આમાં ત્રણ સરળ રેખાઓ બની હવે તો સાહેબ વર્તુળની અંદર આ બધી રેખા નહીં ગણવાની ભાઈ વર્તુળમાં કોઈ પણ કાઉન્ટ નહીં થાય તમે ભૂલથી જો આ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર આવું ગણશો તો તમને તકલીફ પડશે બાકી આ લોકોને ફાયદો થશે આવી આકૃતિ હોય બસ સીધું પૂરું થઈ ગણતરી કરી નાખો સાહેબ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ એ જ રીતે અહીંયા ચાર ને ચાર ચાર ને ચાર આઠ ને ચાર બાર બાર ને ત્રણ પંદર તો સાહેબ અહીંયા પંદર થયા અને અહીંયા કેટલા થયા તો દસ થયા તો આપેલી આકૃતિની અંદર કુલ કેટલી સીધી રેખાઓ અથવા તો સરળ રેખાઓ હશે સાહેબ તમારો જવાબ આવે પચીસ હવે આપણે વધારે વિચારીએ કે સાહેબ તમે હમણાં કીધું ને એમ વિચારી કયો ને આડીને ઉભી લઈ તો સાહેબ એમ ગણો તો જવાબ તો એટલો જ આવશે જો આ એક આ બે આ ત્રણ આ ચાર એ જ રીતે આ પાંચ એ જ રીતે આ છ એ જ રીતે આ સાત સાહેબ એ જ રીતે આ આઠ એ જ રીતે આ ત્રિકોણની નવ આ દસ આ અગિયાર બરાબર એ જ રીતે આ ત્રિકોણની બાર તેર ચૌદ એ જ રીતે આ ત્રિકોણ પંદર સોળ સત્તર હવે તો સાહેબ ઉભી લઈ બાકી આ અઢાર આ ઓગણીસ સાહેબ આ વીસ આ એકવીસ આ બાવીસ સાહેબ આ ત્રેવીસ આ ચોવીસ આ પચીસ સાહેબ ડાયરેક્ટ તમને જવાબ મળતો હતો તમારે પછી આવા વિચારોમાં પડવાનું નથી ક્લિયર છે ઓકે ચાલો હજી એક આવો પ્રશ્ન બહુ પૂછાતો હોય છે સાહેબ કે અહીંયા તમને બાજુ બાજુમાં બે લંબ ચોરસ આપી દે આપણે સાઈઝ નાની રાખીએ ઓકે ચલો આ રીતનું કઈક લંબ ચોરસ એક આપી દીધું છે એને આપણે બે ભાગમાં વેચી દીધું એટલે આપણા બે લંબ ચોરસ થઈ ગયા હવે બીજું તો સાહેબ અહીંથી આમ કરે આ લોકો હવે એ જ રીતે પાછું અહીંયા આમ કરે બરાબર અને એ જ રીતે પાછું અહીંથી આમ આપી દે હજી આમ અહીંથી એ લોકોને મન થાય તો ત્રિકોણ મૂકી દે એકાદો આમ ચાલ હવે તમારો પ્રશ્ન હોય કે આપેલી આકૃતિની અંદર કુલ સરળ રેખાઓ કેટલી પ્રશ્ન આવો પૂછે કે આપેલી આકૃતિમાં કુલ સરળ રેખાઓ કેટલી તમારે ગણીને કહી દેવાનું છે સાહેબ કાંઈ આમાં અઘરું નથી આડી લાઈન ગણો આ એક સાહેબ આ બે આ ત્રણ સાહેબ આ ચાર આ પાંચ ક્લિયર હાલો એ જ રીતે આ છ આ સાત આ આઠ આ નવ આ દસ હવે તો હવે સાહેબ ક્રોસ નહીં બાકી રહી આ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ હવે તો સાહેબ સત્તર અઢાર તો આપેલી આકૃતિની અંદર કુલ કેટલી સરળ રેખાઓ હશે તમારો જવાબ આવી જશે અઢાર ક્લિયર તો ક્યારેક આવો પણ પ્રશ્ન તમારી સમક્ષ આવી શકે હવે બીજું તો સાહેબ તમને ઘણી વખત કોઈ સ્ટાર વાળો પ્રશ્ન પૂછી લે જેમ કે આપણી પાસે સ્ટાર છે આ ગાડી નાખીએ આપણે દોરી જ નાખીએ ચાલો સાહેબ આપણે ત્રિકોણની ગણતરી નથી શીખતા હોય અત્યારે એમાં નિયમ બીજો આવશે અત્યારે આપણે શું શીખીએ છીએ તો સાહેબ સરળ રેખાની ગણતરી પ્રશ્ન સમજો ખાસ એનું કામ છે તમને ગમે એ રીતે ગૂંચવણમાં મૂકવાના છે એટલે આકૃતિ કઈક આવી બનાવશે ભાઈ જો આકૃતિ જો એક વખત
આકૃતિ જોઈને જ આપણને એમ થાય સાહેબ આમાં તકલીફ પડશે, બરાબર, કેમ કે એનું નામ જ છે નોન વર્બલ રીઝનિંગ. ચાલો આ આકૃતિ ની અંદર કુલ કેટલી સરળ રેખાઓ છે સાહેબ, કાંઈ કરવા નથી. પેલા ત્રિકોણ દેખાય ને એની આખી લાઈન ગણી લો, આ એક, આ બે, આ ત્રણ, અહીંયા ચાર, આ પાંચ, આ છ, બરાબર, આખી રેખાઓ ગણી લીધી આપણે છ થઈ. પછી તો કે સાહેબ હવે ઊભી ગણીએ, આ સાત, આ આઠ, એટલે હજી આપણે બે ગણીએ, બરાબર, આઠ થઈ ગઈ. ચલો હવે સાહેબ આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ, સાહેબ હવે કોઈ બાકી? તો કે નહીં. તો આપેલી આકૃતિમાં કુલ કેટલી સરળ રેખાઓ છે? તો સાહેબ છ ને બે આઠ ને પાંચ પંદર, સોરી આઠ ને પાંચ તેર, અહીંયા છ ને બે આઠ, આઠ ને પાંચ તેર. તો આપેલી આકૃતિની અંદર કુલ તેર સરળ રેખાઓ છે, ક્લિયર? તો આમાં સાહેબ વિશેષતા હજી ઘણી આવી શકે, પરંતુ અહીંયા સુધીમાં આપણને પ્રેક્ટિસ કરી એનાથી આપણને ખ્યાલ આવી ગયો કે સરળ રેખા ગણવી હોય તો તમે આ રીતે ગણી શકો. ચાલો ક્લિયર છે? હવે સાહેબ હવે આપણે આપણા પ્રશ્નો જોઈ લઈએ કે ભાઈ આના ઉપરથી પ્રશ્નો કેવા પૂછાય, સરળ રેખા વાળા પ્રશ્નો. નીચે આપેલી આકૃતિમાં કેટલી સરળ રેખાઓ છે? સાહેબ પૂછાયેલા પ્રશ્નો પણ આમાં જ લઈ લીધા છે. નીચે આપેલી આકૃતિની અંદર કેટલી સરળ રેખા છે? સાહેબ ગણો ને, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત, સાત રેખા મળી, અહીં લખી નાખો સાત. હવે ઊભી લાઈન જો, રીત કઈ? તો આડી ઊભી લાઈન ગણો એટલે સરળતાથી જવાબ મળે. આ એક, આ બે, આ ત્રણ, સાહેબ આખી ગણવાની તો હા, આ ચાર, આ પાંચ, આ છ, સાહેબ છ અને સાત, સાહેબ તેર થયા. તો આપેલી જે આકૃતિ છે એની અંદર કુલ તેર સરળ રેખાઓ હોય તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન બી, તેર આપણો જવાબ આવશે. ક્લિયર છે? આડી લાઈન ગણો અને ઊભી લાઈન ગણો, પૂરું થયું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે આપેલી આકૃતિમાં કેટલી સરળ રેખાઓ છે? નિયમ કોઈ આવે? ના સાહેબ, કોઈ પણ નિયમ નથી આવતો. પેલો નિયમ કયો? તો સાહેબ નિયમ નો કહેવાયો આ એક, આ બે, આ ત્રણ, આ ઊભી લાઈન ગણી, આડી લાઈન ગણી, આ ઊભી લાઈન ગણો, ત્રણ પછી સાહેબ આ ચાર, આ પાંચ, આ છ, છ થઈ ગઈ આડી ઊભી લાઈન, એ લખી નાખું સાઈડમાં. હવે તો સાહેબ હવે ક્રોસમાં આવતી હોય એની લાઈન ગણી લઈએ. તો સાહેબ ક્રોસમાં આ એક, આ બે, એ જ રીતે આ ત્રણ, એ જ રીતે આ ચાર, આ પાંચ, આ છ, સાહેબ હજી છ. આ આડી ને ઊભી લાઈન ગણી લીધી, ક્રોસમાં આવતી લાઈન ગણી લીધી, હવે કોઈ બાકી? સાહેબ કોઈ બાકી નથી. છ ને છ બાર આપણો જવાબ આવતો હોય તો આપેલી આકૃતિની અંદર કુલ કેટલી સરળ રેખાઓ હોય? ઓપ્શન બી, બાર આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર છે? આશા રાખું છું સરળ રેખાની ગણતરીમાં હવે તમને ક્યારેય તકલીફ નહીં પડે, ગમે એવી આકૃતિ આવે છતાં. ચાલો આગળનો પ્રશ્ન. નીચે આપેલી આકૃતિ બનાવવા માટે તમારે કેટલી સીધી લાઈનની જરૂર પડે? સાહેબ આમ જ વિચારવાનું, જેથી પપ્પુ સવાલ લાગે જો આગળની આકૃતિ બધી વ્યવસ્થિત સમજાવે તો. આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, પૂરું. કેટલી આકૃતિ અથવા કેટલી સીધી લાઈનની જરૂર પડે? સાહેબ ઓપ્શન એ, છ આપણો જવાબ આવશે. ક્લિયર? તો આ લેક્ચરની અંદર આપણે સરળ આકૃતિ કેમ ગણવી, આપણો મુખ્ય મુદ્દો કયો હતો? આકૃતિની ગણતરી, આકૃતિની ગણતરીમાં સરળ આકૃતિ કેમ ગણવી એની વાત કરી. હવે સાહેબ તો સાહેબ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચોરસની આકૃતિ છે એ જોવાની છે, પરંતુ આ લેક્ચર માટે તમારું હોમવર્ક, બરાબર, તમારું હોમવર્ક કયું રહેશે? તો સાહેબ એક આકૃતિ મૂકતો જાઓ, તમારે આની અંદર સરળ રેખાઓ કેટલી છે, બરાબર, એ ગણી નાખવાની છે. નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે ને આપણો ચોરસ વાળો, એ ચોરસ વાળા લેક્ચરની શરૂઆતમાં કહે કે ભાઈ આની અંદર સરળ રેખાઓ કેટલી, શાંતિથી તમારે ધ્યાનપૂર્વક આકૃતિ જોઈને ગણતરી કરીને મને કહેવાનું છે કે આની અંદર સાહેબ સરળ રેખાઓ કઈક એટલી જ છે. જો ભૂલ ન પડ્યો, મને તો મજા આવે ને હું ત્રિકોણ મૂકીશ, ભૂલ ન પડે એનું તમારે ધ્યાન રાખવાનું છે ભાઈ. મને સાહેબ આમ મજા આવે તો આમે ત્રિકોણ મૂકું, હજી મને એમ થાય મારે અહીંયા આમ ત્રિકોણ મૂકવું તો આમે મૂકું, અહીંયા આમ ત્રિકોણ મૂકવું છે તો આમે મૂકું, જો અહીંયા ત્રિકોણ સમજો. ચાલો પછી મને એમ થાય કે હજી અહીંથી આમ કરવું છે તો આમે કરું, પછી હજી મને એવું લાગે કે સાહેબ મારે અહીંથી આમ લીટા તાણવા છે, હું નવીરો છું ભાઈ આવા લીટા તાણું, અને તમે નવીરા જ હોવા જોઈએ કે સાહેબ આની ગણતરી કેમ કરવી.
કાઢી નાખીએ, સહેજ ત્રાસી થઈ ગઈ. ધ્યાન રાખજો, મારે ધ્યાન રાખવું પડશે, તમને જવાબ દેવો બેટા. ચાલો આ હોમવર્ક કે આપેલી આકૃતિની અંદર કુલ સરળ રેખાઓ કેટલી, આ હોમવર્ક હું યાદ કરાવું છું. હોમવર્ક કયું તો સાહેબ અહીંયા એક મેં આકૃતિ આપી હતી, હવે આવી આકૃતિ, પહેલા તો હું તમને વાત કરી દઉં, આવી આકૃતિ એક્ઝામમાં ન પૂછાય, છોકરાઓનો ટાઈમ બગાડે એવી આકૃતિ છે, બરાબર. જેવી આકૃતિ સરળ સરળ હોય એવી જ આપણને પૂછે, તો હવે આવી અઘરીની ગણતરી આવડી જતી હોય તો એની તો આવડવાની જ છે. જોજો હવે પ્રશ્નનો જવાબ આવશે 46, બરાબર. તમારી રીતે તમારે જોવાનું છે, તમારે 46 આવ્યો કે નહીં. પ્રશ્નનો જવાબ આપેલી આકૃતિમાં કુલ સરળ રેખાઓ કેટલી, તો 46 આપણો જવાબ આવશે. આવ ગણતરી ફટાફટ કઈ રીતે કરવાની, તો સાહેબ પેલા અહીંયા ત્રિકોણ ગણી લ્યો, 1, 2 અને 3. સાહેબ ત્રણ ત્રિકોણ, એક ત્રિકોણમાં 3 રેખા આવે, બરાબર. તો આવા 1, 2, 3 અને 4 ત્રિકોણ છે, એક ત્રિકોણમાં 3 સરળ રેખા આવે, તો હવે 4 ત્રિકોણ, સાહેબ 4 × 3 = 12, એટલે ત્રિકોણની ગણતરી થઈ ગઈ. હવે ચોરસ અથવા તો લંબ ચોરસ જે બનતા હોય ગણી લઈએ, સાહેબ આ 1, 2, 3, 4 અને એક આખું ચોરસ મોટું, તો 5 ચોરસ થયા, તો 5 × 4 = 20, એક ચોરસમાં 4 સરળ રેખાઓ આવે, અથવા તો લંબ ચોરસમાં 4 સરળ રેખા, તો અહીંયા 20 બીજી ત્રિકોણની, તો સાહેબ 1 માં 3, આવા 4 ત્રિકોણ, તો 4 × 3 = 12 ચોરસ, સાહેબ આવા 5 ચોરસ, 1 માં 4, તો 4 × 5 = 20, આટલી ગણતરી થઈ ગઈ. હવે સાહેબ તો પેલા લીટા ગણી લ્યો ને, આ 1, 2, 3, 4, 5, હવે તો 6 અને 7, બરાબર. ઈ સિવાય કોઈ લીટા, તો કે નહીં સાહેબ, તો અહીંયા બીજા 7 લીટા. હવે ત્રિકોણના પાંખડા ગણી લઈએ સાહેબ, તો કે 1, 2, હવે ઈ સિવાય, તો સાહેબ અહીંયા તો આપણે ગણી લીધા 3, 4, 5, 6 થયા. હવે જો સમજવાનું છે, હવે કોઈ બાકી રહે, તો સાહેબ અહીંયા તમે નવી એક આડી લાઈન દોરેલી છે, તો ગણતરીમાં લ્યો છે 1, 2, 3, 4, 5, 6 અને 7 બીજા એડ કરી દો, આમાં 7, તો સાહેબ 7 × 2 = 14, 14 + 20 = 34, 34 + 12 સાહેબ 46, ક્લિયર. હવે જો અહીંયા ટોટલ તમને સંખ્યા મળી ગઈ કે સરળ રેખાની સંખ્યા કેટલી આવશે, 46. ક્યાં તો તમે આ લીટા ગણતા હોય ત્યારે આ લીટો ગણી લો, અથવા તો પછી આ ગણો ત્યારે ગણો, પણ ગણવું તો પડશે, તમારો જવાબ આવશે 46. ઘણા ખરા વિદ્યાર્થીને સાહેબ 46 જવાબ પણ આવી ગયો હશે, ક્લિયર. તો આ રીતે તમારો જવાબ સોલ્વ કરવાનો. હવે આપણે અહીંયા ચોરસની ગણતરી કઈ રીતે કરવી, સાહેબ તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે, આપેલી આકૃતિમાં ચોરસ કેટલા, કોઈ પણ આવી આકૃતિ આપી દે, તમારે કહેવાનું છે કે ભાઈ ચોરસ સાહેબ એટલા જ હોય. હવે આમાં ઘણી રીત આવે, ઘણા કોન્સેપ્ટ આવે, ઘણી વસ્તુ બેઝિક હશે, પણ જે આપણને અત્યારે આવડતી નહીં હોય, પરંતુ ચોરસની ગણતરી જેવી આપણે ધારતા હોય ને એવી અઘરી હોતી નથી. તો સામાન્ય આકૃતિ આમાં આપેલી હોય, આના આધારે આપણે ચોરસની ગણતરી કઈ રીતે કરવી, તો કે આપેલી આકૃતિમાં જેટલા ચોરસ દેખાય એટલા આપણે કહેવાના છે. હવે સાહેબ સાદી ગણતરીથી અમુક આકૃતિના જવાબ આવે, ઘણી વખત સાદી ગણતરી કરવા જઈએ તો આપણો અહીંયા વધારે પડતો કંઈક ટાઈમ બગડે. હવે એક્ઝામ જે છે એ આપણી હવે સ્ક્રીન ઉપર હોય, સ્ક્રીન ઉપર હોય તો ન્યા સાહેબ આવી રીતે ડ્રો નહીં કરી શકીએ, બરાબર. આવું બધું ચોરસ ગણવા હોય તો ન્યા આવી રીતે ડ્રો થઈ શકશે નહીં. તો તમારે અહીંયા થોડી ઘણી કંઈક ચોરસનો કોન્સેપ્ટ શીખવાનો છે, આ ઉપરાંત થોડી ઘણી કંઈક શોર્ટકટ પણ સમજવી પડશે, ક્લિયર. ચાલો તો ચોરસની ગણતરી કઈ રીતે કરવી આપણે સ્ટાર્ટ કરીએ. ચોરસની ગણતરી પ્રશ્ન તમારો એક જ હશે, કયો સાહેબ આપેલી આકૃતિમાં હું એ લખી નાખું ચોરસ કેટલા, આ આપણો પ્રશ્ન હશે. આપેલી આકૃતિમાં કુલ ચોરસની સંખ્યા કેટલી, પ્રશ્ન આપણો કઈક આવો હશે. દર વખતે એક જ પ્રશ્ન, કેમ કે આપણે ચોરસની ગણતરી કરવાની, આપેલી આકૃતિમાં કુલ ચોરસની સંખ્યા કેટલી હશે, અથવા તો આપેલી આકૃતિમાં ચોરસની કુલ સંખ્યા કેટલી હશે, બરાબર. તો આ તમારે જવાબ દેવાનો છે. ચાલો આપણે આકૃતિની શરૂઆત કરી દઈએ. પહેલો પ્રશ્ન કે આ જે આકૃતિ છે એની અંદર ચોરસ કેટલા, એ તમારે મને દર્શાવવાની કહેવાનું છે, ગણતરી કરીને કહેવાનું છે, બરાબર. હું અહીંયા દર્શાવું છું આકૃતિ, તમારે હવે કહેવાનું છે કે ભાઈ આપેલી આકૃતિમાં ચોરસ કેટલા. સાહેબ તમે કહેશો, સાહેબ આવું તો અમે નાના હતા ને ત્યારે ગણતા, હવે તો મોટા થઈ ગયા છે, તો તમારે ત્યારે નાના હતા ને ત્યારે આપણે કેમ ગણતા, તો સાહેબ આમ 1, 2, 3, 4 અને એક આખું 4 + 1, તો આપેલી આકૃતિમાં 5 ચોરસ. હવે તમે જ કહો છો કે સાહેબ અમે મોટા થઈ ગયા, હવે તો સાહેબ હવે આવી રીત નહીં ગણવાની, હવે શું કરવાનું, તમારે આકૃતિને જોવાની છે.
આકૃતિ જોઈને અંદાજ કાઢવાનો છે કે ભાઈ આડા ખાના કેટલા, ઊભા ખાના કેટલા. આડા ખાના અને ઊભા ખાનાની સંખ્યા સમાન છે તો ઘાસ. તો આ એક પ્રકારની સંમિત આકૃતિ થઈ. હવે પ્રશ્ન હશે, સાહેબ સંમિત આકૃતિ કોને કહેવાય? તો સાહેબ બે બાજુ સરખામણી સરખી હોય ને એને સંમિત આકૃતિ કહેવાય. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક એનો કોન્સેપ્ટ શીખશું, અમુક આકૃતિ જોશું, એમાં સંમિતિ છે કે નહીં આ પણ જોશું. પરંતુ અહીંયા આડા ખાના ઊભા ખાના કેટલા એની ગણતરી બરાબર કરવી છે તો તમને એટલી ખબર હોવી જોઈએ. આડા ખાના અને ઊભા ખાનાની સંખ્યા સમાન છે, ખાસ સમાન છે. સમાન હોય તો કોઈ ગણતરીની જરૂર નહીં પડે, ડાયરેક્ટ ખબર પડશે ભાઈ આડા ખાના કેટલા, તો કે બે. ઊભા ખાના કેટલા, તો કે બે. બે દુ ચાર અહીંયા, તો સાહેબ હવે એક એક અહીંયા ઉતરતા ક્રમમાં સંખ્યા લખતા જજો. ચલો જવાબ કેટલો આવ્યો? ચાર ને એક પાંચ. ક્લિયર છે વસ્તુ? તો આપેલી આકૃતિની અંદર કુલ ચોરસ કેટલા ગણવાનું કઈ રીતે? આડા ખાના ગુણ્યા ઊભા ખાના. હવે તમને કોઈ કેમ એ કહેશે કે સાહેબ અહીંયા ગણી લો, એક બે, મોટો આંકડો કયો છે? બે. તો બે, બે નો વર્ગ, બે નો વર્ગ ચાર. હવે તો સાહેબ ઉતરતા ક્રમમાં એક નો વર્ગ, સાહેબ એક નો વર્ગ એક. તો સાહેબ આમ ગણો તો એ ચાલે, હવે તમારે શું ગણવું એ ધ્યાન રાખવાનું છે. હું અહીંયા આડા ખાના ગુણ્યા ઊભા ખાના કહું છું એનો અર્થ એવો છે કે આ બધે કામ લાગશે. કેમ? તો સાહેબ ઘણી વખત આડા અને ઊભા ખાનાની સંખ્યા અલગ અલગ હોય ને તો ત્યારે વર્ગ ન થાય. પાછું સંખ્યા આડા ખાના અને ઊભા ખાનાની અલગ અલગ હોય ત્યારે સીધા વર્ગથી જવાબ નથી મળતો. આ વર્ગ તો ત્યારે જ થાય કે જ્યારે બેની સંખ્યા સમાન હોય. તો એના કરતા આ યાદ રાખો ને, આડા ખાના ગુણ્યા ઊભા ખાના એટલે આપણો જવાબ મળે. ચાલો નેક્સ્ટ આકૃતિ જોઈએ. બીજી એક આકૃતિ આપું છું, એની અંદર ચોરસ કેટલા એ તમારે કહેવાનું છે. ચાલો આપણે એક એક આકૃતિ એક એક સ્લાઇડમાં લઈએ. આવી કઈક આકૃતિ છે, તમારે આનો અભ્યાસ કરીને મને કહેવાનું છે કે આપેલી આકૃતિમાં સાહેબ ચોરસ કેટલા છે. ચાલો અહીંયા આપણે ચોરસની ગણતરી કરવાની છે. ચાલો આડા ખાના ને ઊભા ખાના કેટલા આની કઈક આપણે ગણતરી કરવાની છે. તો હવે જુઓ તો અહીંયા ચોરસ છે, આડા ખાના કેટલા, એક બે ત્રણ, ઊભા ખાના કેટલા, એક બે અને ત્રણ. તો સાહેબ સીધું અહીંયા મૂકી દો ને, ત્રણ ગુણ્યા ત્રણ. કોઈ તમને એમ કહેશે ત્રણ નો વર્ગ મૂકી દેવાય, પણ હું એવું કહું છું કે બે વસ્તુ સમાન જ છે, આપણે આ રીતે મૂકવાનું છે. અહીંયા તો સાહેબ બે ગુણ્યા બે, તો સાહેબ બે ગુણ્યા બે એટલે ચાર. અને એ જ રીતે સાહેબ અહીંયા એક ગુણ્યા એક, તો એક ગુણ્યા એક કેટલા થાય, એક. બધાને સરવાળો કરો, નવ ને ચાર તેર, તેર ને એક ચૌદ. તો આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા, તમારો જવાબ કેટલો આવશે? ચૌદ. ક્લિયર? કોઈને પ્રશ્ન થશે સાહેબ આ તો આડા ખાના અને ઊભા ખાના સમાન છે, હવે અલગ હોય તો બરાબર, આડા ખાનાની સંખ્યા અલગ, ઊભા ખાનાની સંખ્યા અલગ. તો એ હમણાં આગળ છે તો આપણે શીખવાનું જ છે, પરંતુ હજુ કંઈક અભ્યાસ કરી લઈએ થોડો ઘણો. ચાલ અહીંયા આપણી પાસે એક આકૃતિ છે ચોરસ. આ ચોરસની અંદર કુલ ચોરસ કેટલા એ તમારે કહેવાનું છે. ઓકે ચાલો આપણે એક બે ત્રણ ચાર પાંચ લાઈન દોરી. તો અહીં ઊભી આપણે પાંચ દોરી નાખીએ સાહેબ, આ એક, એ જ રીતે આ સાહેબ બે, એ જ રીતે સાહેબ આ ત્રણ, એ જ રીતે સાહેબ આ ચાર, અને એ જ રીતે આ લાઈન છે પાંચ. સાહેબ આપણે આડા ખાના અને ઊભા ખાનાની ગણતરી કરવાની છે, ગણી લો. સાહેબ આડા ખાના કેટલા, એક બે ત્રણ ચાર પાંચ છ. ઊભા ખાના કેટલા, સાહેબ એક બે ત્રણ ચાર પાંચ છ. આડા ખાના અને ઊભા ખાનાની સંખ્યા સમાન છે, સીધી ગણતરી. સાહેબ છ ગુણ્યા છ, તો સાહેબ બધાને ખ્યાલ છે કેટલા થાય, છત્રીસ. એ જ રીતે અહીંયા, તો સાહેબ હજી પાંચ ગુણ્યા પાંચ, સાહેબ કેટલા થશે, પચીસ. એ જ રીતે અહીંયા આગળ વધો, સાહેબ ચાર ગુણ્યા ચાર કેટલા થશે, સોળ. હજી એ જ રીતે આપણે આગળ વધવાનું છે, તો સાહેબ અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ, તો સાહેબ કેટલા થશે, નવ. અને એ જ રીતે અહીંયા જુઓ તો બે ગુણ્યા બે, તો સાહેબ બે ગુણ્યા બે એટલે ચાર. અને એ જ રીતે અહીંયા આગળ વધો તો સાહેબ એક ગુણ્યા એક કેટલા થઈ. હવે આપણી બધી ગણતરી થઈ ગઈ, તો આ બધા સરવાળો કરી નાખો એ આપણો જવાબ આવતો હોય. ચાલો નવ, નવ ને એક દસ, એ જ રીતે સોળ ને ચાર વીસ, દસ ને વીસ ત્રીસ થયા, ત્રીસ ને પચીસ, સાહેબ ત્રીસ ને પચીસ કેટલા થયા, તો સાહેબ ત્રીસ અને પચીસ પંચાવન, પંચાવન વત્તા છત્રીસ કરવાના છે બરાબર. તો પંચાવન ને છત્રીસ બસ એ આપણો જવાબ આવશે એક, એ વધી આવશે એક, પાંચ ને ત્રણ આઠ ને એક નવ. તો આપેલી આકૃતિની અંદર કુલ કેટલા ચોરસ છે, તમારો જવાબ કયો આવે, એકાણું. તો સાહેબ અહીંયા તમને જે આકૃતિ આપવામાં આવી છે એની અંદર એકાણું ચોરસ છે. ક્લિયર?
કોન્સેપ્ટ કયો? તો સાહેબ આડા ખાના અને ઊભા ખાનાની ગણતરી કરવાની છે. ચાલો હવે આમાં કઈક ફેરફાર કરીએ. હવે સાહેબ આડા ખાના અને ઊભા ખાના સમાન હતા, હવે આપણે અલગ અલગ કરી નાખીએ. આ એક આકૃતિ દોરીએ, આની અંદર આપણે આડા અને ઊભા ખાનાની સંખ્યા અલગ અલગ કરવાની છે. સમજવા ઉપર ફોકસ કરજો. આવી કઈક આકૃતિ છે, હજી આની અંદર આપણે ઊભા ખાના દર્શાવી દઈએ. જો આ બધાને ચોરસ જ સમજો, તમારે પાસે એવું નથી કહેવાનું કે સાહેબ આ લંબ ચોરસ નથી. ચાલો હવે અહીંયા ગણતરી કરો. તો આડા ખાના અને ઊભા ખાના, બસ આની ગણતરી. આડા ખાના કેટલા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. સાહેબ અહીંયા લખો આઠ. ઊભા ખાના તો સાહેબ એક, બે, ત્રણ, ચાર, પાંચ. તો સાહેબ પહેલો સ્ટેપ આપણું આઠ પંચા ચાલીસ. હવે સાહેબ અહીંયા તમે ઘણી જગ્યાએ વર્ગવાળી રીત શીખા હોય, બરાબર? તો આ વર્ગવાળી રીત, સાહેબ વર્ગવાળી રીત એકદમ સાચી છે, પણ ક્યારે? સંમિત આકૃતિ હોય ત્યારે. આડા ખાના અને ઊભા ખાનાની સંખ્યા અલગ હોય ત્યારે તમારે યાદ રાખવાનું નહીં, એટલે ભૂલ ન પડે. આ વસ્તુ યાદ રાખજો, બરાબર? હું કોઈ વિરોધ નથી કરતો. ચાલો આગળ. હવે કક્ષામાં આમાંથી એક ઘટાડી દો સાત, આમાંથી એક ઘટાડી દો ચાર. સાત ચોક સાહેબ અઠ્યાવીસ. હજી જ રીતે સાહેબ આમાંથી એક ઘટાડી દો છ, આમાંથી એક ઘટાડી દો ત્રણ. છ તેરી અઢાર. હવે એ જ રીતે આમાંથી એક ઘટાડી દો પાંચ, આમાંથી એક ઘટાડી દો બે. પાંચ દો દસ. હવે તો સાહેબ આમાંથી એક ઘટાડી દો ચાર, આમાંથી એક ઘટાડી દો એક. ચાર એકા ચાર. હવે અહીંયા આપણી આખી ગણતરી થઈ ગઈ. આડા ખાના ગુણ્યા ઊભા ખાના, બસ આ જ રીતે કરો. કેમ કે આ અસંમિત આકૃતિ છે, આની અંદર સંમિતિ નથી, એટલે કે આડા અને ઊભા ખાનાની સંખ્યા સમાન નથી. પણ કોન્સેપ્ટ એક આડા ખાના ગુણ્યા ઊભા ખાના. ચાલો સાદું રૂપ આપો તો સાહેબ આઠ ને આઠ સોળ, સોળ ને ચાર વીસ, વીસ નો ઝીરો વધી બે. ચાર ને બે છ ને બે, આઠ ને એક નવ ને એક દસ. તો આપેલી આકૃતિની અંદર કુલ ચોરસની સંખ્યા કેટલી? તો સાહેબ આ આકૃતિની અંદર ટોટલ સો ચોરસ મળશે. ક્લિયર કોન્સેપ્ટ? કયો? આડા ખાના ગુણ્યા ઊભા ખાના. ચાલો હજી એકાદો પ્રશ્ન આવો જોઈ લઈએ. ચાલો ટ્રાય કરજો. તમારે મેળવવાની છે ચોરસની સંખ્યા. તમારે કોઈ જગ્યાએ અહીંયા આને લંબ ચોરસ સમજવાનું નથી. ચાલો નિયમ કયો? તો સાહેબ આડા ખાના ગુણ્યા ઊભા ખાના. આડા ખાના કેટલે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. સાહેબ લખી નાખો અહીંયા સાત. ઊભા ખાના કેટલા? તો સાહેબ એક, બે, ત્રણ, ચાર. તો સાહેબ સાત ગુણ્યા ચાર. સાત ચોક અઠ્યાવીસ. હવે જ રીતે અહીંયા સાહેબ છ ગુણ્યા ત્રણ, સાહેબ છ તેરી અઢાર. એ જ રીતે અહીંયા સાહેબ પાંચ ગુણ્યા બે. એક એક ઘટાડતા જાઓ. ઘટાડવાનો અર્થ શું થયો? જો આ ગણતરી થઈ ગઈ પછી હવે તો સાહેબ આ છ ખાના, આ ત્રણ ખાના, હવે પાંચ ખાના, બે ખાના. એટલા માટે આપણે એક એક ઘટાડીએ. તો સાહેબ પાંચ દો દસ. હવે જ રીતે તો સાહેબ અહીંયા ચાર, અહીંયા એક ઘટાડી દો એટલે ચાર એકા ચાર. આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા? ગણતરી આપણી થઈ ગઈ. જો આઠ ને આઠ સોળ, સોળ ને ચાર વીસ, વીસ નો ઝીરો વધી પડી બે. બે ને બે ચાર, ચાર ને બે છ. તો આપેલી આકૃતિની અંદર કુલ ચોરસ કેટલા છે? તો સાઈઠ. ક્લિયર? તો ચોરસની ગણતરીમાં આવા બધા કોન્સેપ્ટ આવશે. હજી આમાં સાહેબ વિશિષ્ટ આકૃતિ તો ઘણી બની શકે. એક અહીંયા આપણે જે કોન્સેપ્ટ શીખાઈ ગયો હતો, તો કે એક તો સાહેબ જે સંમિત આકૃતિ હોય, એટલે કે આડા ખાના અને ઊભા ખાનાની સંખ્યા સમાન હોય તો કઈ રીતે ગણતરી કરવી, એ જ રીતે આડા ખાના અને ઊભા ખાનાની સંખ્યા અલગ અલગ હોય તો કઈ રીતે ગણતરી કરવી. આપણે વર્ગવાળી રીત યાદ નથી રાખવી, કારણ તો સાહેબ સીધો જવાબ મળે અહીંયા સંમિત આકૃતિ હોય તોય ભલે અને અસંમિત આકૃતિ હોય તોય ભલે, બેયમાં જવાબ આપણને આડા ખાના ગુણ્યા ઊભા ખાના છેલ્લે સરવાળો આ રીતે મળે છે. તો આ એક આકૃતિ તમારે જવાબ લાવવાનો છે. ચાલો આમાં હજી બીજો કોન્સેપ્ટ જોઈએ. હવે ઘણી વખત તમને બહુ સામાન્ય આકૃતિ આપી દેશે, આવી કોઈ આકૃતિ આપી દીધી હશે. ચાલો આવી કોઈ આકૃતિ તમારી સમક્ષ આવી છે અને અહીંયા એવું પૂછશે આપેલી આકૃતિમાં ચોરસ કેટલા. હવે અહીંયા તમે જોશો ને તો તમને કન્ફ્યુઝન થાય એવું કંઈક લાગશે, પણ તમારે સાહેબ ગણતરી અહીંયા ચોરસની જ કરવાની છે ને. ડાયરેક્ટ ખબર પડી જાય સાહેબ આ એક ચોરસ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. તો સાહેબ ડાયરેક્ટ ખબર પડી જાય તો પછી વધારે કોઈ કોન્સેપ્ટમાં પડવાનું નથી. સીધી આકૃતિ ઉપરથી આપણે ગણતરી કરીને કહી દેવાનું છે કે ભાઈ આપેલી આકૃતિમાં કુલ ચાર ચોરસ છે. હવે આ જ પ્રશ્નને
થોડોક આપણે લેન્ધી બનાવીએ, આ રીતે કઈક પૂછશે. તમારે કહેવાનું છે પ્રશ્ન તો એકનો એક જ, આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા, પણ પ્રશ્ન છે એનું સ્વરૂપ કઈક આપણે બદલવાનું છે. હવે અહીંથી આ લોકો શું કરશે, તો સાહેબ અહીંથી આવા એરા આપી દેશે આપણને, આવી રીતે કોઈ કેરો આપી દીધો, હવે એ જ રીતે અહીંયા કઈક એરો આપી દેશે. ખાલી આકૃતિ કઈક વિચિત્ર બનાવશે, બીજી આમાં કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. હવે કોઈ ચોરસ બને ના સાહેબ, બનતું જ નથી. તો આનો જવાબ એ 4 જ આવે, જો આકૃતિ 2 અલગ અલગ પણ જવાબ એકનો એક. એટલે આપણે આવા કોઈ પણ પ્રશ્ન હોય કોન્સેપ્ટ પકડવાનો છે. અહીંયા કઈ લીટા થઈ ગયા, અહીંયા આકૃતિની અંદર ચોરસ ની સંખ્યા નહીં વધી, તો એટલી ને એટલી જ રહેશે, કેમ કે અહીંયા કોઈ જગ્યાએ ચોરસ વધતા નથી. ક્લિયર? ચાલો હજી આમ આગળ વધીએ. હવે સાહેબ આ લોકો નાનકડો એવો બીજો ફેરફાર કરે, કદાચ તમને આવી રીતે પૂછે. ચાલો આમ આપી દે, પછી આની અંદર એક ચોરસ મૂકે, બરાબર, એમાં આ રીતે આપી દે. તમે જે વસ્તુ શીખાશો એ તે રિવાઇઝ કરવાની છે. આગળ આપણે એક આવી રીત શીખા કે ભાઈ 1 2 3 4 અને 1 આખું 5, અથવા તો આમ શીખા આડા ખાના અને ઊભા ખાના ની સંખ્યા સમાન છે, તો 2 × 2 1 × 1, એટલે આની અંદર ટોટલ 5 ચોરસ હોય. તો સાહેબ વધારે વિચારવાનું નથી, તમારે એટલું વિચારવાનું છે, આવી આકૃતિ દેખાય ચોકડી પડતી હોય એટલે સમજી લેવાનું એમાં 5 ચોરસ છે. આ 5 જો આની અંદર, આ 5 અને આ વધારાનું બીજું 1 બહારની સાઈડ છે, તો 5 5 ને 1 6, તો આ આકૃતિમાં કુલ ચોરસ કેટલા, તો તમારો જવાબ આવશે 6. પછી એ લોકોને થાય સાહેબ આને હજી મોડિફાઈ કરવું છે, તો આ રીતે કઈક પૂછશે. સમજવાની ટ્રાય કરજો ભાઈ. ચલો આવો કઈક પ્રશ્ન આપી દીધો, તમારે કોઈ જગ્યાએ આને લંબ ચોરસ સમજવાનું નથી, આ બધા ચોરસ જ છે. ખાલી આકૃતિ અલગ અલગ બનાવશે. ચાલો આવી કોઈ આકૃતિ આવી ગઈ હોય સાહેબ, આમાં ચોરસ કેટલા, આવો કઈક પ્રશ્ન આવ્યો, નિયમ કયો, તો સાહેબ અહીંયા ચોકડી પડે કઈ, તો હા સાહેબ જો અહીંયા પડે, તો અહીંયા સાહેબ આવી ચોકડી પડે છે સાહેબ, આમાં તો 5 હોય આ ફિક્સ થઈ ગયું. હવે અહીંયા જો એક બીજું ચોરસ બને, બરાબર, આ ચોરસ જ થયું ને, તો આવી જે આકૃતિ તમને દેખાય ને આખા ચેપ્ટરમાં, ત્યાં આનો અર્થ એવો થઈ ગયો કે આની અંદર 6 ચોરસ હોય. જુઓ તો હવે આ કોન્સેપ્ટ થઈ ગયો આપણો, પછી તમારે અલગ અલગ ગણતરી કરવાની જરૂર નહીં પડે. ચલો અહીંયા 5 ને 1 6 સાહેબ અંદર જે છે ને એમાં 6 ચોરસ છે, બસ બીજા ગણવાના જ નથી. જો આ 7, આ 8, આ 9, બરાબર, આ બધા એક એક છે. તો આપેલી આકૃતિમાં કુલ ચોરસ ની સંખ્યા કેટલી, તો તમારો જવાબ કેટલો આવશે 9. હવે આ આકૃતિની અંદર અલગ અલગ ઘણા ફેરફાર કરી શકે, પરંતુ એ તમને હવે આવડી જશે. કારણ તો કે અહીંયા 2 વસ્તુ સમજવા જેવી હતી, કે જ્યારે તમને ચોરસ વાળા ભાગની અંદર આ રીતે કઈક દેખાય, એટલે આનો અર્થ સમજવાનો આની અંદર 5 ચોરસ છે. અને એ જ વસ્તુ તમને ક્યારેક જો આ રીતે દેખાય, તો આનો અર્થ સમજવાનો છે કે આની અંદર ટોટલ 6 ચોરસ છે. આ 2 વસ્તુ યાદ રાખજો, કારણ તો સાહેબ આની આ જ વસ્તુની જરૂર તમને પાછી ત્રિકોણ વખતે પડશે. ક્લિયર છે? ચાલો તો અહીંયા એક ચોરસ ની હું કઈક આકૃતિ દોરું છું, તમારે જવાબ આપવાનો છે. અહીંયા કઈ એક ચોરસ દોરું છું, એની અંદર કુલ કેટલા ચોરસ છે તમારે કહેવાનું છે. ચલો સાહેબ આવી આકૃતિ આપણે જોઈ છે, પણ આગળ જે જોઈએ આકૃતિ, આ આકૃતિમાં મહદ અંશે કઈક ફરક છે ભાઈ. ચલો જોજો, ખાસ જોજો. ચલો હવે અહીંથી પ્રશ્ન એવો હોય કે આપેલી આકૃતિમાં સાહેબ કુલ ચોરસ કેટલા. હવે આપણે એક કોન્સેપ્ટ શીખી ગયા, કયો, તો સાહેબ તમને જ્યાં આવું દેખાય ત્યાં તમારે 5 ચોરસ સમજવાના. તમને જ્યાં આવી રીતે કોઈ આકૃતિ દેખાય ત્યાં તમારે 5 ચોરસ સમજવાના. તો સાહેબ અહીંયા આવું કઈ દેખાય છે, તો સાહેબ અહીંયા જુઓ આ મેઇન આકૃતિ, તો સાહેબ આમાં 5 ચોરસ બને. અહીંયા કઈ કેવું દેખાય છે, જો આમાંય 5 ચોરસ બને, અંદર હજી જો આમાંય 5 ચોરસ બને. તો સાહેબ આવી એક આકૃતિ આમાં 5 બને, આ બીજી આકૃતિ એમાંય 5 ચોરસ બને, સાહેબ ત્રીજી આકૃતિ એમાંય 5 ચોરસ બને. તો આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા, સાહેબ 5 3 15, તો આ આકૃતિની અંદર ટોટલ 15 ચોરસ હશે. ક્લિયર? પછી આમાં આમાં થોડોક આગળ વધીએ. ચલો હજી એક આકૃતિ ડ્રો કરું છું, ધ્યાન આપજો. અહીંયા
चलो आवी कई आकृति छे चोरस नी अंदर चोरस आपणे सब गोठवता जवाना छे। चलो समझवा ऊपर फोकस करजो आ आकृति नी अंदर चोरस केटला आवो तमारे कई जवाब देवानो छे। હવે સમજવાની વસ્તુ કઈ છે તો સાહેબ આપણને ખબર જ છે કે જ્યારે કોઈ આકૃતિ આપણને આ રીતે દેખાતી હોય તો સાહેબ આમાં ચાર ને એક પાંચ ચોરસ હોય બરાબર તો આમાં પાંચ ચોરસ હોય આવું કઈ દેખાય જો આ એક એ જ રીતે અંદર પાછું હજી એવું ચોરસ તો સાહેબ વિચારી લ્યો ને આમાં પાંચ ચોરસ તો અંદર જો હજી આ એક ચોરસ એવું જ દેખાય આમાંય પાંચ હોય સાહેબ આમાંય પાંચ હોય સાહેબ આમાંય પાંચ હશે એ જ રીતે આમાં પણ પાંચ હશે એ જ રીતે સાહેબ આમાં પણ પાંચ હશે હવે સરવાળો કરી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ તો પાંચ છ ત્રીસ આપેલી આકૃતિમાં ટોટલ ત્રીસ ચોરસ હશે હવે વિચારો એમ ન ગણું હોય તમને ખબર પડી ગઈ સાહેબ આવી આકૃતિ હોય એટલે પાંચ ચોરસ હોય એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ પંચાણ ત્રીસ આપણો જવાબ થશે ડાયરેક્ટ પણ તમે ગણતરી કરી શકો કદાચ આવું કઈ લખાણ ન લખવું હોય તોય તો સાહેબ અહીંયા તમને એટલી ખબર છે કે ભાઈ આવી આકૃતિ હોય ને પાંચ ચોરસ બને તો આવી અલગ અલગ આ એક બે ત્રણ ચાર પાંચ અને છ આકૃતિ બની તો સાહેબ પાંચ ગુણ્યા છ તો આપેલી આકૃતિમાં ટોટલ ત્રીસ ચોરસ હશે ક્લિયર છે ચાલો હજી આપણે આકૃતિ બનાવતા જઈએ આપણે કઈક આવું શીખી ગયા બરાબર અહીંયા એક આકૃતિ છે હજી એની અંદર એક આકૃતિ દોરું એની અંદર હજી એક આકૃતિ દોરું ચાલો હવે તો સાહેબ હવે અહીંથી આપણે ડેટા દાણી દઉં ચલો હવે તો સાહેબ અહીંયા કઈક હવે વિશેષતા લાવવાની છે આપણે આકૃતિમાં થોડી ઘણી એ જ રીતે સાહેબ અહીંયા એક દોરી નાખું છું સમજવા ઉપર ફોકસ કરજો ભાઈ ચાલો હવે તો સાહેબ આપણે એક નાનકડો એવો આવો કોન્સેપ્ટ કઈક શીખી ગયા છે કે સાહેબ આ જે ચોરસ છે આ રીતે દોરો ને આવી આકૃતિ દેખાય તો આમાં પાંચ ચોરસ બને હજી આને હું આમ કરી નાખું ને સાહેબ હજી એક ચોરસ વધી જાય તો આમાં છ ચોરસ બનશે તો આ આકૃતિ ની અંદર ટોટલ છ ચોરસ બન્યા સાહેબ આવું આમાં કઈ દેખાય તો આ સાહેબ જો આ મેઇન આકૃતિ આ પહેલી છે જો આ પહેલી આકૃતિ એમાં એ જ રીતે છે આ એક બરાબર આ રીતે દેખાય છે એ સિવાય અહીંયા જો એક ચોરસ તો ટોટલ આવો ભાગ બને ને છ ચોરસ બને તો આમાં એક છ ચોરસ બની ગયા એવી જ બીજી આકૃતિ તો નહીં સાહેબ બીજી આકૃતિ એવી નથી જો પછી અંદરની આકૃતિ એવી છે તો અંદરની આકૃતિમાં હજી છ બને તો બીજી આકૃતિ તો બીજી આકૃતિ પછી આ ટાઈપની છે જો બીજી આકૃતિ આ ટાઈપની છે ક્લિયર તો આની અંદર કેટલા ચોરસ બીના હોય તો સાહેબ આ વચ્ચેની જે આકૃતિ આપણને દેખાય છે જો આ જે બીજી બીજા નંબરની આકૃતિ એની અંદરથી પાંચ બીના કારણ તો સાહેબ ન્યા વચ્ચે આવો સિમ્બોલ તમને દેખાતો નથી એક્સ્ટ્રા એક ચોરસ બનતું નથી તો છ ને છ બાર બાર ને પાંચ સત્તર તો આપેલી આકૃતિ ની અંદર કુલ કેટલા ચોરસ બને સત્તર કઈ રીતે ખબર પડી સાહેબ આવી આકૃતિ દેખાય તો એમાં છ ચોરસ બને આપણે ગોખી નાખ્યું છે તો આવી જોવો તો એક આકૃતિ ઉપરની જોવો તો એ રીતની આકૃતિ દેખાય બરાબર પછી એની નીચેની જોવો એમાં એ રીતે નથી એમાં આ રીતે દેખાય પછી તો સાહેબ પાછી આવી આકૃતિ દેખાય તો આમાં છ આમાં પાંચ આમાં છ તો અહીંયા છ ને પાંચ અગિયાર ને છ સત્તર આપણો જવાબ આવે ક્લિયર ચાલો હજી આમાં કઈક અપડેટ લાવીએ આપણે હવે આ લોકો કઈક આ રીતની આકૃતિ બનાવે બરાબર હજી આપણે પેલા આખી આકૃતિ બનાવી નાખી ચલો આ રીતની કોઈ આકૃતિ તમારી સમક્ષ મૂકે અને એવું કે આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા તમારે બધા ચોરસ સાહેબ આમાં ચોરસ કેટલા હવે તમને એવું થાય સાહેબ આ તમને ન આવડે આવડે જ કેમ તમને ન આવડે એટલે સાહેબ આપણને ખબર જ છે કે આવું ચોરસ બોક્સ બને છે એની અંદર ટોટલ ચાર ને એક પાંચ એટલે કે પાંચ ચોરસ હોય જો આની અંદર પાંચ ચોરસ હોય તો આવા કેટલા બોક્સ બને સાહેબ આ એક બોક્સ આમાં પાંચ હોય સાહેબ આ બીજું બોક્સ તો આમાં પાંચ હોય સાહેબ આમાં કઈ ફેરફાર કરવાની જરૂર તો કે આ સાહેબ જો આ વચ્ચેનું જે છે ને એ આપણે બે માં ગણતરીમાં લીધું હોય કે આ પેલા પાંચ ગણ્યા ને એમાં એક વખત ગણાય બીજી વખત પાછા પાંચ ગણ્યા ને એમાં એક વખત ગણાય બે વખત ગણતરીમાં લેતા હોય તો એનો અર્થ એવો થયો કે ભાઈ ટોટલ આપણો જવાબ કેટલો આવ્યો દસ આ દસ નહીં આવે કારણ તો
સાહેબ આજે વચ્ચેનો ભાગ છે આપણે બે આકૃતિમાં ગણતરીમાં લીધો હોય એટલે આપણો ફાઇનલ આન્સર કયો આવશે 9 ક્લિયર તો આપણો રાઈટ આન્સર આવી ગયો 9 ઓકે કેમ તો સાહેબ આ એક ભાગ છે આપણે બે વખત ગણી લીધો હોય આ રીતે ગણતરી કરવાની નથી તો આમાં પાઈ આપણે 5 માં ગણી લીધો છે આપણે આ 5 માં ગણી લીધો એટલે એક બાદ કરી નાખો બે વખત ગણાય ગયો ક્લિયર તો આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા 9 ચાલો હજી કઈક અપડેટ લાવીએ આપણું કામ વધે છે સાહેબ અહીંથી પેલા આપણે આકૃતિ ડ્રો કરતા પહેલા આ એક ચોરસ વ્યવસ્થિત બનાવી નાખીએ એક ચોરસ બની જશે ને પછીના બીજા ચોરસ આપણે સેટ કરવાના છે ચાલો હવે અહીંથી હું એક ચોરસ મૂકું છું આ કાઢી નાખીએ ચાલો એક ચોરસ હું અહીંયા મૂકું છું હજી એવું થાય કે અહીંથી એક હજી ચોરસ મૂકું છે હજી એક ચોરસ મૂકી દઈએ ચાલો હવે ધ્યાન આપજો હજી આમાં આપણે ફેરફાર કરતો જ રહેવાનો છે પ્રશ્ન કઈક આવો છે આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા સાહેબ હવે તમને આવડી ગયું હવે અમને આવડી ગયું કઈ રીતે સાહેબ આવું ખોખું દેખાય એટલે આમાં 5 ચોરસ હોય સાહેબ આમાં 5 આવું ખોખું દેખાય એમાંય 5 જ હોય આવું ખોખું દેખાય એમાંય 5 હોય સાહેબ આપેલી આકૃતિમાં કુલ 15 ચોરસ છે સાહેબ એકદમ ખોટી વાત છે કારણ તો કે સાહેબ જુઓ આ એક છે આ રિપીટ થાય આ સાહેબ બે આકૃતિમાં રિપીટ છે એ જ રીતે અહીંયા આ ભાગ છે એ આ બે નીચેની આકૃતિમાં રિપીટ થાય જો આ ભાગ છે એ ઉપરની બે આકૃતિમાં બે વખત ગણાઈ ગયો હોય એ જ રીતે આ ભાગ છે નીચેની બે આકૃતિમાં બે વખત ગણાઈ ગયો હોય એટલે આપણો ફાઇનલ જવાબ 15 માઇનસ 2 કરવા પડશે તો આપણો રાઈટ આન્સર કયો આવશે તો સાહેબ 13 ક્લિયર તો આપણો આ ફાઇનલ આન્સર આવી ગયો આન્સર કયો આવશે 13 કેમ તો સાહેબ અહીંયા જે ગણતરી કરી એમાં 5 ચોરસ 5 ચોરસ 5 ચોરસ એકદમ સાચી વાત પરંતુ એ 15 જવાબ ખોટી વાત છે કેમ તો સાહેબ આ વચ્ચેના બે ભાગ છે એ આપણે બે વખત ગણતરીમાં લીધા હોય એટલી વાત કરવા ક્લિયર છે ચાલો હજી આગળ કઈક વિશેષતા લાવતા જઈએ ચાલ આવી કઈક આકૃતિ મૂકી છે હજી આની અંદર આપણે ચોરસ બનાવવા છે પરંતુ ઈ પેલા હજી એક અહીંયા આપણે આ રીતની આકૃતિ ડ્રો કરી નાખી ચાલો તમારે સમજવાના બે ચોરસ જ છે કદાચ ભૂલ પડતી હોય તો હજી આપણે આમ ડ્રો કરી નાખી થોડુંક ઉપર રાખીએ ચલો આવી આપણી પાસે કઈક આકૃતિ છે હજી આની અંદર આપણે પાછું એક ચોરસ મૂકી દઈએ છે હજી 3 લાઈન પેલા પૂરી કરી નાખી આમાં સાહેબ 1, 2 અને 3 થઈ ગયું ચલો અહીં 3 લાઈન હજી પૂરી થઈ હવે સાહેબ આની વચ્ચે કઈ મૂકવું છે તો હજી એક ચોરસ મૂકી દઈએ ચાલો આ રીતે ચલો આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા આપેલી આકૃતિ સાહેબ ઘણી વખત તમને એક્ઝામમાં જોવા મળે કે આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા સાહેબ એને ચોરસ ગણવાનું કીધું તો તમને લંબચોરસ ભાગ દેખાતો હોય ને લંબચોરસ નહીં સમજતા એને પણ ચોરસ સમજજો અહીંયા તમને જે લંબચોરસ ભાગ દેખાતો હોય આ લંબચોરસ નહીં સમજતા એને પણ ચોરસ સમજજો ક્લિયર છે તો ચાલો આવી આકૃતિ પૂછાઈ ગઈ છે અહીંયા શું કરે એ લોકો નાની સાઈઝ આપી દીધી છે વચ્ચે જે પૂછાયેલી આકૃતિ છે આગળ આવશે ત્યારે જોશું આપણે તો અહીંયા નાની સાઈઝ આપી દીધી આપણને અમુક ચોરસ દેખાય અમુક લંબચોરસ પણ આવી આપણે ભૂલ નથી કરવાની આપણે બધા ચોરસ છે એવું સમજી હવે વિચાર કરો આની અંદર ટોટલ ચોરસ કેટલા તો હું તમને એવું કહું સાહેબ ઘણી રીતે ગણી શકાય પરંતુ આપણી બેઝિક રીત સાહેબ અહીંયા એક ખોખું ગણીએ 1, 2, 3 અહીંયા સાહેબ 1, 2, 3 એનો અર્થ એવો થયો સાહેબ 3 × 3 2 × 2 1 × 1 વાળી રીત આવી કેમ કે અહીંયા 3 ખાના ઉભા 3 ખાના તો સાહેબ એટલી ખબર પડી કે સાહેબ આમાં 9 આમાં 4 આમાં 1 બરાબર એટલે અહીંયા કેટલા થયા તો કે સાહેબ અહીંયા 9 × 4 13 × 1 14 થયા બરાબર હવે તો સાહેબ 15 મુ ગણીએ 15 મુ ચોરસ ક્યાં આવશે ત્યાંથી આપણે પાછી શરૂઆત કરીએ ગણતરીની તો સાહેબ 15 મુ ચોરસ આપણે પેન બદલાઈ નાખીએ ચાલો તો સાહેબ હવે ગણતરી કરવાની છે વચ્ચેની ગણતરી થઈ ગઈ 14 ચોરસ આવ્યા આને હું કહી દઉં આ 15 આને કહી દઉં સાહેબ 16 આને કહી દઉં 17 આને કહી દઉં 18 કારણ તો સાહેબ ભલે દેખાય લંબ ચોરસ આપણે બધા ચોરસ સમજીએ 18 થયા હવે આગળ પાછું ગણીએ 18 પછી આગળ તો કે સાહેબ જો આ ભાગ આ આપણે ગણતરીમાં લીધો નથી જો આ એક ચોરસ હોય કેમ કે આપણે તો અંદરનો ભાગ જ ગણ્યો ને તો આ 19 એ જ રીતે જો આ ભાગ
સાહેબ આ 20 ઈ જ રીતે આ ભાગ જુઓ, સાહેબ આ 21 ઈ જ રીતે આ ભાગ જુઓ, સાહેબ 22. હવે તો કે હવે પાછો ફોકસ કરજો આકૃતિ ઉપર સાહેબ, કે આ એક ચોરસ બને જો આખું બની ગયું. તો આ એક ચોરસ, આને હું કહી દઉં 23, એ જ રીતે અહીંયા એક ચોરસ બનશે આ બાજુ, આને હું કહી દઉં 24, સાહેબ એ જ રીતે અહીંયા એક ચોરસ જો નીચેની બે આકૃતિ ભેગી કરું એટલે બનશે, તો સાહેબ આને કહી દઉં 25, એ જ રીતે આ બાજુ એક ચોરસ બનશે જો આ ચોરસ, આને કહી દઉં હું 26. હવે સાહેબ એટલા ચોરસ જો બનતા હોય તો આખું એક ચોરસ બને ને પાછું, તો ટોટલ આપેલી આકૃતિમાં 27 ચોરસ હોય. આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા? તમારો જવાબ કયો હશે? 27. સાહેબ આમ ગણીએ તો હાંચ પડી જાય, પણ આવું ઈ થાય સાહેબ આમ ગણીએ તો હાંચ પડી જાય, આમ ગણી શકાય ખરું, પણ આમ ગણતરી કરીએ તો સાહેબ આપણો ઘણો ખરો એવો સમય છે કે જે બરબાદ થતો હોય, તો આપણે અહીંયા જે સમય બરબાદ થાય એનાથી બચવાનું છે. તમને એટલો અંદાજ આવી ગયો છે ભાઈ આજે આપણી આકૃતિ છે એની અંદર બે ચોરસ આપ્યા, તો કઈ રીતે આપ્યા? તો તમને દેખાય જ છે જો આ રીતે આપ્યા છે, આ રીતે આપ્યા છે. હવે તમને ખાના વાળો નિયમ છે, ખાના ગણતા આવડે તો ખાસ, ત્રણ ખાના આડા ત્રણ ખાના ઉભા, એ જ રીતે બારે એક એવી આકૃતિ છે જો આમાં ત્રણ ખાના આડા ત્રણ ખાના ઉભા, તો અહીંથી સીધી ખબર પડી ગઈ આમાં 14 ચોરસ હોય. જો સ્પીડ લાવવાની, જો તમારો જે કોન્સેપ્ટ જો ક્લિયર હોય ને તો તાત્કાલિક આવડી, સાહેબ આમાં 14 છે, આમાંય 14 છે, આકૃતિ બે હરખી જ છે ને, 14 ને 14 28 છે. હવે તો સાહેબ અહીંયા જે ગણતરી કરીને એમાં વચ્ચેનું જુઓ, આ વચ્ચેનું મેઇન ચોરસ છે એની અંદર પણ ગણ્યું, આ અંદરનું જે ચોરસ છે એની અંદર પણ ગણ્યું, એ એક હું બાદ કરી નાખું, 28 - 1 જવાબ કયો આવશે? ફાઇનલી 27. ક્લિયર? આવું ક્યારે ખબર પડે? સાહેબ થોડું ઘણું આકૃતિનું એનાલિસિસ આપણું હોય ત્યારે, કારણ તો સાહેબ નોન વર્બલ રીઝનિંગમાં હવે અલગ અલગ આકૃતિઓ તો તમને જોવા મળવાની છે, પણ આપણને કઈક ખબર હોવી જોઈએ કે સાહેબ આવી આકૃતિ હોય તો આમ કઈક કરશું, આવી આકૃતિ હોય તો કઈક આમ કરશું. ક્લિયર? ચાલો હજી આગળ વધીએ સાહેબ, કોઈ નવી આકૃતિ દોરીએ. ચાલો આપેલી આકૃતિમાં ચોરસ કેટલા એ તમારે ગણીને કહેવાનું છે, આપેલી આકૃતિમાં ચોરસ કેટલા. ચાલો આવી તો બહુ બધી આકૃતિ જોઈ લીધી ને, તો હવે ભૂલ ન પડવી જોઈએ, બરાબર? તો હવે આપણને ભૂલ પડવી જોઈએ નહીં, આટલી આકૃતિ આપણે જોઈ લીધી. હવે આમાં પછી વચ્ચે હું અહીંયા એક આકૃતિ દોરું છું ચોરસની, એની વચ્ચે હજી એક દોરું છું. હવે બીજું તો સાહેબ આવી રીતે કઈક આકૃતિ આપી, તો તમારે વચ્ચે કોઈ બીજા વિચાર નથી કરવાના. એ લોકોને એમ થાય કે નહીં સાહેબ અમારે હજી આમ ગણતરી કરાવવી છે, આવી કઈક આકૃતિ બનાવી નાખે, તમારી સમક્ષ આવી કોઈ આકૃતિ આવી ગઈ. સાહેબ તમારો કોન્સેપ્ટ કયો? એક જ તે કે સાહેબ આકૃતિની ગણતરી વખતે આપણને એટલી ખબર હોય કે આમ બોક્સ બને છે, બસ આવું બોક્સ બને એટલે એની અંદર કુલ 5 ચોરસ હોય, ગણી લો ને એવું કઈ બોક્સ બને. આ રહ્યું સાહેબ, જો આમાં 5 હોય સાહેબ અંદર બીજું બન્યું, આમાંય 5 હોય, આ ત્રીજું બન્યું, આમાંય 5 હોય. હવે સાહેબ આ લીટા ભલે આપ્યા પણ એ ચોરસ નથી, જો આમાંય 5 હોય હજી આમાંય 5 હોય. હવે સાધુ રૂપ આપો, એકમાં 5 એવા 5 અલગ અલગ બોક્સ બને, 1, 2, 3, 4, અને 5, તો 5, 5, 5, 5, 5, 5, તો આપેલી આકૃતિની અંદર સાહેબ 25 ચોરસ હશે. કેટલા ચોરસ હોય? 25. તો તમારો ફાઇનલ આન્સર કયો આવશે? 25. ક્લિયર? હું તમારો જો કન્ફ્યુઝન દૂર કરવા માટે અલગ અલગ આકૃતિઓ મૂકું છું ભાઈ, તમને ખાલી એટલો અંદાજ આવવો જોઈએ કે સાહેબ આ 25 આવ્યા કઈ રીતે, આ લીટાનું શું કરવાનું, ગણતરીમાં લેવાના કે નહીં. ક્લિયર? ચાલો હજી આમાં ફેરફાર કરીએ સાહેબ, આકૃતિમાં નવી આકૃતિ દોરો છો ભાઈ, ચલો હજી એક નવી આકૃતિ દોરું છું, ધ્યાન આપજો ભાઈ, ઉતાવળ નહીં કોઈ પણ પ્રકારની. આની અંદર તમારે મને કહેવાનું છે ભાઈ આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા. ચાલો વચ્ચે 3 લાઈન દોરી, અહીંયા હજી વચ્ચે 3 લાઈન દોરી નાખો. તમારે આ બધાયને ચોરસ સમજવાના છે ભાઈ, પછી એમ નહીં કહેતા સાહેબ મને તમે કીધું નહોતું, મને આ લંબ ચોરસ જેવું દેખાતું. ચાલો આવી કોઈ આકૃતિ આપી. હવે તો સાહેબ આમાં કન્ફ્યુઝન કરાવવા માટે આ લોકો પાછું નવું લાવશે, જો આ રીતે અહીંયા આવું કઈક મૂકશે વચ્ચે મજા આવશે, તો અહીંયા કઈક આવું મૂકશે, એ જ રીતે અહીંયા કઈક આવું મૂકશે, એ જ રીતે અહીંયા કઈક આવું મૂકી દીધું. તમારો કોન્સેપ્ટ કયો?
તો કે સાહેબ આપણને એટલી ખબર છે આવું બોક્સ બને ને, આવું બોક્સ બને ત્યારે ચાર ચોરસ હોય, સોરી ચાર ને એક પાંચ ચોરસ હોય. હવે તમારે અહીંયા ગણતરીમાં ધ્યાન રાખવાનું છે. તો કે સાહેબ પેલા તો બાહ્ય ચોરસ હું ગણતરીમાં લઈ લઉં, બહારનું ચોરસ આવી. હવે તો કે સાહેબ આ અંદર છે ને આ વચ્ચેનું બધું ભૂલી જાઓ. પેલા અંદર કેટલા? એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર. સાહેબ આ તો સંમિત આકૃતિ છે. તો ચાર ગુણ્યા ચાર તો કે સાહેબ સોળ, વત્તા ત્રણ ગુણ્યા ત્રણ તો કે સાહેબ નવ, વત્તા બે ગુણ્યા બે તો કે સાહેબ ચાર, વત્તા એક ગુણ્યા એક એક. તો વચ્ચેની જે ગણતરી છે આ ચાર આડા ચાર ઉભા ખાના એની ગણતરી મેં સાઈડમાં લખી. હવે તો કે સાહેબ આની અંદર હકીકતમાં પાંચ ચોરસ હોય. આ એક આકૃતિની અંદર એક બે ત્રણ ચાર ને એક આખું પાંચ ચોરસ હોય. પણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન આપો, આ પાંચ નહીં થાય. કારણ તો કે જે આ ચોરસ હું તમને ગણીને બતાવું છું, જે આખું ચોરસ એ તો આપણે આ આકૃતિની અંદર ગણી લીધું હશે, એ આ કોન્સેપ્ટની અંદર ગણી લીધું હશે. આડા ખાના ઉભા ખાનાની ગણતરી કરી એની અંદર ગણી લીધું હશે. હકીકત પાંચ થવા જોઈએ. તો આની અંદર હકીકતમાં થશે કેટલા? તો પાંચ ન થાય સાહેબ, ચાર જ થશે. કેમ? તો સાહેબ મેઇન ચોરસ છે એ આપણે આની અંદર ગણી લીધું છે. આ જે આકૃતિ ગણી એમાં ગણી લીધું આડા ખાના ઉભા ખાના. તો આમાં ચાર સાહેબ, આમાંય ચાર જ હોય, આમાંય ચાર જ હોય. તો એ જ રીતે આમાંય ચાર જ હોય. ગણતરી કરો તો ચાર 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 ચાર. તો એક્સ્ટ્રા હજી બીજા સોળ ઉમેરવા પડશે. તો બધે સરવાળો કરી નાખે. તો સાહેબ સોળ, સોળ ને ચાર વીસ, વીસ ને દસ ત્રીસ, તો આ ત્રીસ, ત્રીસ ને સોળ, ત્રીસ વત્તા સોળ વત્તા એક, તો ત્રીસ ને સોળ છેતાલીસ, છેતાલીસ ને એક સુડતાલીસ. બરાબર. તો આપેલી આકૃતિની અંદર કુલ કેટલા ચોરસ હશે? તો તમારો જવાબ કેટલો આવી ગયો? સુડતાલીસ. ક્લિયર? ચોરસની ગણતરીમાં સાહેબ આવા નાના મોટા ઘણા ખ્યાલ રાખવા પડશે, ઉતાવળ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. ચાલો હજી કઈક આકૃતિ મૂકીએ. સમજવાની ટ્રાય કરજો. હજી આની અંદર એક આકૃતિ મૂકી દો. આ પણ ચોરસ. આની અંદર હજી એક આકૃતિ મૂકી દો સાહેબ. આ પણ ચોરસ. હવે તો સાહેબ અહીંયા ખાલી આમ કરી નાખો, એક જ મિનિટ. ચાલો અહીંયાથી હું આમ ડ્રો કરી નાખું છું. આ એક, આ બે. બરાબર. હવે શું કરું છું? તો સાહેબ હવે હું અહીંથી પાછું એક એક ચોરસ લઈ ને મને મજા આવે ત્યાં મૂકવા માંડ્યો છું. અને હજી અહીંયા લાઈન ડ્રો કરી નાખું છું. હવે સાહેબ આપણને કન્ફ્યુઝન વધે કે હવે કઈ રીતે ગણતરી કરવી છે. કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝનમાં પડ્યા વગર તમને એટલી ખબર હોવી જોઈએ ખાલી કે સાહેબ જો આમ હોય તો આ એક ચોરસ થયું, પણ જો આમ થાય તો આ પાંચ ચોરસ થયું. તો સાહેબ અહીંયા બાહ્ય ચોરસ તો સાહેબ આ એક, એ જ રીતે આ બે અને આ ત્રણ. સાહેબ હું સાઈડમાં લખું આ ત્રણ ચોરસ. હવે તો સાહેબ હવે જો અહીંયા પ્લસ ની નિશાની બની ગઈ ને, તો આ ચાર, એક બે ત્રણ ચાર ને એક આખું પાંચ. તો અહીંયા સાહેબ બીજા આમાંથી બીના પાંચ. બરાબર. આમાં ટોટલ મેં ગણી લીધા, આમાં કેટલા બીના? પાંચ. તો અહીંયા પાંચ સાઈડમાં વત્તા અમે જો જો આમાં પાંચ, આમાં પાંચ. તો સાહેબ પાંચ ને પાંચ દસ. જો અહીંયા લખી જ નાખું છે, જો આમાં અને આમાં આ બે માં કેટલા બનશે? તો ટોટલ દસ થશે. બે માં પાંચ પાંચ. બરાબર. બે ની અંદર પાંચ પાંચ બન્યા એટલે ટોટલ કેટલા આવી ગયા? દસ. હવે આખી ગણતરી કરો તો સાહેબ પાંચ ને ત્રણ આઠ, આઠ ને દસ. જો પાંચ ને ત્રણ આઠ ને દસ. સાહેબ આપણો જવાબ આવી ગયો અઢાર. તો ફાઈનલ આન્સર કયો આવ્યો? અઢાર. સાહેબ આપેલી આકૃતિની અંદર કુલ કેટલા ચોરસ છે? તો તમારો જવાબ હોવો જોઈએ અઢાર. ક્લિયર? હજુ કઈક ફેરફાર કરીએ સાહેબ, આપણું કામ જ છે ફેરફાર કરવાનું. ચાલો હવે આગળ વધીએ. હવે કઈક નવી આકૃતિ દોરીએ આપણે થોડી ઘણી. બરાબર. બહુ નવી તો ઘણી દોરી નાખી, પણ અહીંયા આપણે હજી નવી કઈક કરીએ આકૃતિ. તમારે આકૃતિ ગણીને મને કહેવાનું છે કે આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા. કારણ તો સાહેબ આપણે ગણતરી કઈક ચોરસની જ કરીએ ને. જો અત્યારે તમારે હામું નહીં જોવું, ચોરસમાં ધ્યાન આપવું ભાઈ. ચાલો તમારે ગણતરી કરીને કહેવાનું છે કે આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા હશે. ચાલો હવે સાહેબ અહીંથી ધ્યાન રાખવાનું છે. સમજવા જેવો મુદ્દો તો આપણો અહીંયા જ આવ્યો, બાકી અત્યાર સુધી તો આપણે ત્રિકોણમાં જ રમતા હતા. તમારે ચોરસ કેટલા એ કહેવાનું છે ગણતરી કરી. ચાલો હજી કઈક ફેરફાર કરીએ ને, એટલામાં આપણને મજા નહીં આવે, સંતોષ નહીં થાય. ચાલો હવે આવી કઈક આકૃતિ તમારી સમક્ષ આવી હોય
આપેલી આકૃતિમાં કુલ ચોરસ કે અરે સાહેબ ત્રિકોણ ગણવાનું છે ચોરસ ચોરસ ગણવાનું ત્રિકોણ વખતે ત્રિકોણમાં આપણે અઢળક આકૃતિ દોરશું ચાલો ચોરસ ગણવું છે જો ચોરસમાં અને ત્રિકોણમાં ફરક હોય એટલે આપણને ખબર છે આકૃતિ તમને દેખાય ને લામાં સમજી લેવું પાંચ એક છ હોય હવે જો આવું કઈ દેખાય તો હા સાહેબ જો આ મેઇન આકૃતિ છે આ મેઇન આકૃતિ એની અંદર જો આ પાંચ ભાગ આ એક છ એટલે આ છ હવે એની અંદર પછી હજી એક આકૃતિ બને આમાં પાંચ તો સાહેબ આખા ડાયમંડ ની અંદર આપણને કુલ કેટલી આકૃતિ દેખાય અથવા તો કુલ કેટલા ચોરસ દેખાય તો સાહેબ પાંચ ને ચાર અગિયાર સોરી છ ને પાંચ અગિયાર તો આન્સર તમારો કયો આવશે અગિયાર ક્લિયર તો આનો ફાઇનલી આન્સર આપણો કયો આવી ગયો અગિયાર ચાલો હજી એક આપણે વિશેષ આકૃતિ જોઈ લઈએ ચોરસ ની હજુ કઈક ચોરસ દોરીએ આપણે ચાલો આ એક આ બે એક મિનિટ આ બે આ ત્રણ અને એ જ રીતે અહીંયા દોરી નાખો આ ચાર અહીંયા ચાર લાઈન દોરી નાખો આ એક બરાબર આ બે એ જ રીતે આ ત્રણ અને એ જ રીતે અહીંયા દોરી નાખો ચાર તો સાહેબ આડી ને ઉભા ખાના હરકા થઈ ગયા આડા ને ઉભા ખાના કેટલા થઈ જાય સાહેબ આડા ખાના પાંચ થઈ ગયા ઉભા ખાના એ પાંચ થઈ ગયા અહીંયા સુધી આપણને ખબર પડી હવે આમાં કઈક વિશેષતા લાવતા જઈએ ધીરે ધીરે બરાબર તો ભાઈ અહીંયા હવે આપણે કઈક આકૃતિ દોરી નાખીએ ચોરસ નથી દોરવું અને અહીંયા આમ જ મૂકી દઈએ આ જે વચ્ચેના ખાના છે ને બધામાં આપણે કઈક ચોકડી પાડી દઈએ ચારેય બાજુ જે વચ્ચેના ખાના છે ને એમાં ચોકડી પાડીએ આમાં એક ચોકડી પાડી આમાં એક ચોકડી પાડી સાહેબ એ જ રીતે આમાં એક ચોકડી પાડી દઉં અને એ જ રીતે આમાં એક ચોકડી પાડું છું હજી અહીંયા વચ્ચેનું ખાનું અહીંયા દેખાણું છે આમાં ચોકડી પડી દો હવે તો સાહેબ બાકીના જે ખાના છે ને એમાં આપણે ચોકડી નથી પાડવી એમાં સાહેબ આપણે આ ચોકડી પાડવી છે અને કઈક આ રીતે ડ્રો કરવું છે આ ખૂણાનું ખાનું સાહેબ અહીંયા જે ખૂણો પડે છે ન્યાય આવું કરીએ આ ચોકડી પાડી દો હજી કઈક આવી આકૃતિ ડ્રો કરી નાખો એની અંદર તો ધ્યાનપૂર્વક આકૃતિ સમજો ભાઈ અહીંયા ચોકડી પાડી દઉં એની અંદર હજી કઈક આવું કરી નાખું જો ફેરફાર બધા તમને ખબર છે ગમે એવી અઘરી આકૃતિ આવે આપણે પ્રેક્ટિસ જ એ રીતની કરવાની છે તકલીફ નહીં પડે પ્રેક્ટિસ કરશો ને એટલે તાત્કાલિક તમને જવાબ દેખાશે ક્લિયર ચાલ હવે આપેલી આકૃતિમાં ચોરસ કેટલા સાહેબ આપણને તકલીફ થાય ચોરસ ગણવા કેમ પણ વ્યવસ્થિત કોન્સેપ્ટ શીખા હોય તો તકલીફ ન થાય કેમ તો સાહેબ આડા ખાના ને ઉભા ખાના પેલા બહારનું જે મેઇન ચોરસ છે એ ગણી ગયો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો સાહેબ પાંચ પાંચ ખાના છે બરાબર આડાય પાંચ ઉભાય પાંચ તો સાહેબ પાંચ ગુણ્યા પાંચ પચીસ પછી તો સાહેબ ચાર ગુણ્યા ચાર સોળ ત્રણ તેરી નવ પછી એ જ રીતે બે દો ચાર અને એક એકાએક સાહેબ પેલા આનો સરવાળો કરી નાખો એટલે મેઇન ચોરસ છે આપણી એની ખબર પડી ગઈ તો કે સાહેબ અહીંયા છ છ ને ચાર દસ નવ ને એક દસ બરાબર એટલે વીસ થયા વીસ ને પાંચ પચીસ પચીસ ના પાંચ વધી બે તો બે ને બે ચાર ને એક પાંચ તો સાહેબ મેઇન જે ચોરસ છે એની અંદર ટોટલ પંચાવન ચોરસ હોય તો આ જે ખાના છે ને બધા ગણાઈ ગયા કેટલા હોય પંચાવન હવે સમજો હવે ઉતાવળ કરવાની નથી સાહેબ આવું આકૃતિ બને એટલે મેં તમને એમ કીધું આમાં છ હોય આમાં છ ચોરસ હોય બસ પૂરું થયું પૂરું થયું ના ભાઈ નથી થયું કેમ તો સાહેબ આ મેઇન ચોરસ છે ને એ તો આપણે આની અંદર ગણી લીધું છે તો એક ઘટાડી દો એનો અર્થ એવો થયો કે આમાં હવે પાંચ છે તો આવું જ્યાં આકૃતિ દેખાય ને તમને બધામાં પાંચ હોય આમાંય પાંચ હોય સાહેબ આમાંય પાંચ હોય આમાંય પાંચ હોય ખરેખર સાહેબ છ થવા જોઈએ પણ આજે જે ચોરસ છે મેઇન ચોરસ એ બધા આપણે આ પંચાવન ની અંદર ગણી લીધા સાહેબ તમને આવી ચોકડી દેખાય ને એમાં પાંચ હોય આવું હું બોલું બરાબર પણ અહીંયા આ ચોરસ તો ગણી લીધું હોય આની અંદર સાહેબ આપણે એક ઘટાડી દઉં આમાંય ચાર જ હોય તો સાહેબ આમાંય ચાર જ હોય એ જ રીતે આમાંય ચાર જ હોય અને આમાંય ચાર હોય હવે જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો કેવી ઘટના બનશે સાહેબ તમને ખબર પડી ગઈ પાંચ પાંચ ગણતરી કરી લેશું તો પ્રેક્ટિસ પછી ખબર પડી જાય સાહેબ આડા ખાના પાંચ ઉભા ખાના પાંચ એમાં પંચાવન ચોરસ હોય તો અહીંયા પંચાવન લખી નાખો સાઈડમાં બીજું તો સાહેબ આમાં અંદાજ આવી ગયો છ હોય પણ એક ગણાઈ ગયો આમાં એટલે પાંચ જ હોય તો આવા કેટલા એક બે ત્રણ ચાર તો સાહેબ પાંચ ચોક વીસ તો હજી બીજા વીસ
વત્તા સાહેબ આની અંદર પાંચ હોય પણ એક તો ગણી લીધું તો ચાર વધ્યા તો હવે ચાર વાળા એક બે ત્રણ ને ચાર ચાર ગુણ્યા ચાર સોળ હવે સીધું સાદું રૂપ આપવાનું છે સાહેબ છ ને પાંચ અગિયાર નો એક વધી પાંચ ને એક છ છ ને બે આઠ ને એક નવ સાહેબ આપેલી આકૃતિ ની અંદર ટોટલ એકાણું ચોરસ હોય આપેલી આકૃતિ ની અંદર ટોટલ ચોરસ કેટલા હોય એકાણું તો સાહેબ આ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે અને લાસ્ટમાં તમારું હોમવર્ક સાહેબ આપણો નિયમ છે આકૃતિ ની ગણતરીમાં પહેલા રીતે તમને હોમવર્ક આપ્યું અત્યારે આપું છું તમારે હોમવર્ક કરીને આવવાનું છે બરાબર એક આકૃતિ આપું છું એની અંદર ચોરસ કેટલા એ ગણી કહેવાનું ચાલો આવી કઈક તમને આકૃતિ આપું છું થોડીક સાઈઝ નાની કરી નાખીએ આપણે ચાલો સાહેબ આવું આવડી જ જઈ ને કારણ તો સાહેબ આવી ગણતરી આપણે કરેલી જ છે અત્યાર સુધી આવી ગણતરી કરતા હતા ઉતાવળમાં ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો આ બધાને તમારે ચોરસ સમજવાનો એમ નહીં કેતા સાહેબ આ તો લંબ ચોરસ નથી એક કે લંબ ચોરસ નથી તમે હોશિયાર જ છો ભાઈ ખાલી જવાબ આપવાનો છે ઉતાવળ કોઈ પણ પ્રકારની નહીં જે ભણ્યા છે એ ટાઈમે યાદ આવે છે કે નહીં બસ એટલી તમારે પ્રેક્ટિસ કરવાની છે ક્લિયર છે આ વસ્તુ હા કે ના ચાલો આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા છે તમારે કહેવાનું છે ઓકે ચાલો આગળ વધીએ પહેલા આપણી સામે સાહેબ આ છેલ્લી તક આ શું તો કે આપણે આપણી એપ્લિકેશનની અંદર બે અલગ અલગ કોર્સ મૂકેલા છે જેની માહિતી છે કંઈક આ કોર્સની અંદર એક કોર્સ છે ઝીરો ટુ હીરો કે જેની અંદર આપણે આ લેક્ચરમાં જોયું ને એ જ રીતનું કન્ટેન્ટ આગળ આપણે એક ગુણોત્તર અને પ્રમાણનો લેક્ચર પણ મૂકેલો છે સાહેબ એ પણ તમે જોઈ શકો યુટ્યુબ ઉપર તો મેથ્સ રીડિંગનો કોર્સ છે આ ઉપરાંત એક ખાખી સ્પેશિયલ 110 માંથી 110 બરાબર એટલે કે જે વિદ્યાર્થીને ગુજરાતી કરવું છે બંધારણ કરવું છે ગણિત કરવું છે રીઝનિંગ કરવું છે એટલે તમારું જે 200 માર્કનું પેપર છે સાહેબ એમાંથી 110 માર્ક કવર થઈ જાય તો અહીંયા આપણી એક ઓફર શરૂ છે આ બંને કોર્સની અંદર હાલમાં ઝીરો ટુ હીરો કે જેની અંદર તમને માત્ર ને માત્ર મેથ્સ રીઝનિંગ મળવા પાત્ર છે જે 6 મહિના માટે તમને માત્ર 500 રૂપિયામાં મળવા પાત્ર છે આ ઉપરાંત સાહેબ 12 મહિના માટે આ કોર્સ લેવા માંગતા હોય તો સાહેબ 6-6 મહિનાના બે વખત રિચાર્જ કરો તો એ જ જગ્યાએ તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એટલે કે 12 મહિના માટે 1 વર્ષ માટે તમને આ સંપૂર્ણ કોર્સ છે મેથ્સ રીડિંગનો એ 900 રૂપિયામાં મળવા પાત્ર છે આ ઉપરાંત સાહેબ ખાખી સ્પેશિયલ 110 માંથી 110 આ કોર્સ પણ જો 6 મહિના માટે તમે લેવા માગતા હોય તો 750 રૂપિયા માત્ર 150 રૂપિયા વધારે આ ઉપરાંત જો 12 મહિના માટે એટલે કે 1 વર્ષ માટે લેવા માગતા હોય તો 900 રૂપિયા સાહેબ અહીંયા મેથ્સ રીડિંગ લ્યો ને એના ભાવ સાથે તમને ખાખી સ્પેશિયલ આખો કોર્સ મળી જાય પણ અહીંયા 12 મહિના માટે તમે આ કોર્સ લેવા માગતા હોય તો સાહેબ સંપૂર્ણ મેથ્સ સંપૂર્ણ બંધારણ સંપૂર્ણ ગુજરાતી સાહેબ તમને કોમ્પ્રિહેન્શન પણ આની અંદર કરાવવામાં આવ્યું છે તો સાહેબ આખરી તક છે 21 માર્ચ સુધી આપણે 26 જાન્યુઆરી આપણો કોર્સ લોન્ચ કર્યો તમને ખ્યાલ હશે ઘણા વિદ્યાર્થી જોડાયેલા જ છે એના પાસે તમે રિવ્યૂ પણ લઈ શકો અચૂક રિવ્યૂ લેજો કોઈ કોર્સ લીધેલો હોય તો એ રિવ્યૂ આપજો બીજા મિત્રોને અને જે કોર્સ લેવા માગતા હોય કોઈ કોર્સ લીધેલો હોય એવા વિદ્યાર્થી પાસેથી રિવ્યૂ લેજો બરાબર રિવ્યૂ વગર તમે જોડાતાય નહીં અથવા તો તમે ગુણોત્તર પ્રમાણે આપણું એક લેક્ચર મૂકેલો છે સાહેબ જે રેકોર્ડિંગમાં છે એ જ મૂકી દીધું એવું નથી કે યુટ્યુબ માટે સારી વસ્તુ બતાવવા માટે અલગ અલગ વસ્તુ આમાં મૂકી છે એ જ રીતે આકૃતિની ગણતરી જે ચેપ્ટર છે એ જ આમાં આપણે મૂકી દીધું છે તો આ જ ટાઈપનું બધા ચેપ્ટરની અંદર પીરસવામાં આવશે બરાબર અને ફી પણ આપણે લોન્ચિંગ ઓફર હતી એટલે બહુ નોમિનલ રાખી હતી પછી ઘણી ઘણી એક્ઝામો તમે જુઓ તો સીસીઈની ડેટ આવી ગઈ આ ઉપરાંત કોન્સ્ટેબલ આવી ગઈ આ ઉપરાંત સાહેબ પીએસઆઈ આવી ગઈ તો ઘણા વિદ્યાર્થીનું કહેવું એવું હતું કે સાહેબ અમને આ ઓફરનો લાભ મળે એટલા માટે આપણે વચ્ચે ક્યારેય ભાવ વધારો કર્યો જ નથી અત્યારે 21 માર્ચ સુધી આ ભાવ રહેશે ત્યાર પછી સાહેબ હવે હું ડેફિનેટલી કહું છું જો જે ખરીદવા માગતા હોય એ 21 માર્ચ સુધીમાં ખરીદી લેજો
ત્યારબાદ આપણો નવો ભાવ 21 માર્ચ બાદ કયો થશે? તો સાહેબ ઝીરો ટુ હીરોનો જે ભાવ છે, મેચ રીડિંગનો ભાવ છે, એ 6 મહિના માટે 999 રૂપિયા, જ્યારે 1 વર્ષની વેલિડિટી માટે 1499 રૂપિયા. એ જ રીતે ખાખી સ્પેશિયલ કોર્સ લેવા માંગતા હોય કે જેને કંઈક ખાખી પહેરવી છે, સાહેબ સ્વપ્ન રહી ગયું છે કે નહીં હવે ગમે એમ સાહેબ ખપે તો ખાખી જ ખપે, બરાબર, અને આ વખતે કોન્સ્ટેબલ અથવા તો PSI બનવું જ છે, તો એવા વિદ્યાર્થી માટે આ ખાખી સ્પેશિયલ કોર્સ છે, જે 6 મહિના માટે માત્ર 1111 રૂપિયા ચાંદલો કરાવતો હોય ને એવી સ્થિતિ છે અહીંયા. અને એ જ રીતે 12 મહિના માટે એટલે 1 વર્ષ માટે તમે લેવા માગતા હોય તો 1616 રૂપિયા છે, બરાબર. તો 21 તારીખ પછીનો આ ભાવ છે, પરંતુ તમે જો લેવા માગતા હોય તો 21 માર્ચ સુધીનો ભાવ આ છે. આ ભાવમાં તમને પછી ક્યારેય આ કોર્સ નહીં મળે, બરાબર. અહીંયા હું કોઈ તમને લોભામણી જાહેરાત આપતો નથી, આ પણ યાદ રાખજો. આપણે અહીંયા કન્ટેન્ટ આપવાનું છે, તમે તમારા મિત્રોને વાત કરજો કોર્સની, જે મિત્રો જોડાયેલા છે, અને જે લોકો જોડાવા માગે છે યુટ્યુબ ઉપર ડેમો જોઈ શકો છો. આ ઉપરાંત તમારા જે મિત્રો હોય જોડાયેલા હોય એના પાસેથી અચૂક પહેલાં તો રિવ્યૂ લેજો કે સાહેબ અમે અહીંયા એડમિશન લઈએ છીએ, 500 રૂપિયા અમે આપીએ છીએ, તો આ 500 રૂપિયામાં હું અમને 5000 જેટલી વસ્તુ મળશે? પહેલાં પૂછજો. તમને એમ લાગે કે નહીં સાહેબ રિવ્યૂ વ્યવસ્થિત છે તો જ કોર્સમાં જોડાજો. આ ઓફર માત્ર ને માત્ર 21 માર્ચ સુધી છે, ત્યાર પછી એની આ 21 માર્ચ પછી કોઈ કોર્સ લેવા માગતા હશે તો આ નવા ભાવ પ્રમાણે હશે. તમને કોઈ ઇસ્યુ હોય કે કોર્સ બાબતે કાંઈ પૂછપરછ કરવી છે તો સાહેબ કોન્ટેક્ટ કોનો કરવો? તો સાહેબ અહીંયા એક હેલ્પલાઇન નંબર આપ્યો છે, આ હેલ્પલાઇન નંબર નોંધી લેજો, બરાબર. આમાં તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકશો. ઓકે, ચાલો આગળ વધીએ. આપેલી આકૃતિની અંદર ચોરસ કેટલા? તો ચોરસ ગણીને કહેવાના સાહેબ 1 2 3 4 5, આમ ગણવાનું નહીં સાહેબ. 1 2 ને 3 આડાખાના 3, ઉભા ખાના 1 2 ને 3, સાહેબ 3 3 9. એ જ રીતે 2 × 2 = 4 અને 1 × 1 = 1. એટલે આનો અર્થ એવો થયો, આ જે આકૃતિ છે એની અંદર 14 ચોરસ થયા. કેટલા? 14. ચાલો, આ આકૃતિની અંદર 14 ચોરસ થયા. હવે બીજું, તો સાહેબ એટલી ગણતરી થઈ ગઈ, હવે આગળ આપણે કઈક ગણતરી કરવી છે. તો સાહેબ આમાં પાંચ, અત્યાર સુધી આવા કોન્સેપ્ટ તો શીખી જ ગયા છીએ. તો સાહેબ આની અંદર 14 થયા છે, તો આ 14 આમાં 5, આમાં 5, આમાં 5 ને આમાં 5, તો સાહેબ અહીંયા બીજા 20 ચોરસ થયા. અહીં લખી નાખો +20 વત્તા, હવે કઈ ગણતરી બાકી? જોઈ લ્યો ને ભાઈ. તો સાહેબ અહીંયા 1 2 3 4 5, 5 થવા જોઈએ, પણ આ તો આપણે 14 ની અંદર ગણાઈ ગયું છે, તો એ ગણતરીમાં લેવાનું નથી. હકીકતમાં આમાં 5 છે, પણ આ 14 ની ગણતરી કરી આ જે મેઇન ખાનાઓ એની અંદર ગણાઈ ગયું. એક વાત કરી નાખું, તો આની અંદર 5 નહીં પણ 4 ગણતરીમાં લેવા પડશે, વત્તા આમાં 5. તો સાહેબ આ તો પૂરેપૂરા 5 જ લેવા પડશે, તો વત્તા હજી 5. હવે આનો જવાબ તમારે કહેવાનો છે, કરો સરવાળો. તો સાહેબ 4 ને 4 8 ને 5 13, 13 નો તગડો વધી 1, સાહેબ 2 ને 2 4, તો આપેલી આકૃતિની અંદર કુલ 43 ચોરસ હોય. ગણતરી કરી હશે અને તમે જોઈએ 100 કેટલા ને સાચો આન્સર આવ્યો, કેટલાય નાની મોટી કંઈક ભૂલ કરી, 100% વિદ્યાર્થીઓને આન્સર આવી જ ગયો હશે, કેમ કે આપણે સાહેબ પ્રેક્ટિસ જ એટલી કરી છે. તો આવા દાખલાની અંદર તમારે ખોટું મૂંઝાવવાનું નથી, જેમ આપ્યો એ વસ્તુ કરવાની, સરવાળા ભૂલ ન પડે, ધ્યાન આપવાનું. ચાલ ગણાવવાની જરૂર, જો અહીંયા 14 આમાં 4 4 4, આ 4 છે એટલે એની અંદર 5 5 5 ચોરસ, એટલે આ 20, આની અંદર 5 હોવા જોઈએ પણ એક ગણી લીધું હોય એટલે 4, આની અંદર 5, ટોટલ 43 ચોરસ છે. ક્લિયર? ચાલો, આ તમારું હોમવર્ક હતું. હવે આપણે ચોરસની ગણતરીમાં આગળ વધીએ. પ્રશ્નો કેવા પૂછાઈ શકે અને અત્યાર સુધીમાં કેવા પ્રશ્નો પૂછાણા? નીચે આપેલી આકૃતિની અંદર કુલ ચોરસ કેટલા? સાહેબ અહીંયા જુઓ તો આ એક આકૃતિ છે, આ મેઇન આકૃતિ, આ જુઓ સાહેબ આ આકૃતિની વાત કરીએ તો આ આકૃતિ આ રીતની કંઈક છે. જુઓ, હવે આવી રીતની આકૃતિ જ્યારે બનતી હોય ત્યારે તમને યાદ જ છે કે સાહેબ આની અંદર 5 ચોરસ હોય. પેલા આટલી ગણતરી કરીએ ને આપણે, આની અંદર 5 ચોરસ હશે. ચાલો, તો પેલા આ ગણતરી કરીએ, સાહેબ આની અંદર 5 હોય, પછી તો સાહેબ આમાં એવું કઈ નથી, જો આમાં 2, આમાં 2, આમાં 2, આમાં 2, તો કોઈ ચોરસ બાકી રહેતું નથી સાહેબ. અહીંયા 5 ચોરસ, તો સાહેબ આ મુખ્ય બહારની આકૃતિ દેખાય, આમાં 5 ચોરસ, પછી આમાં 2 છે, આમાં 2 છે, આમાં 2 છે, આમાં 2 છે, તો બીજા 8 ચોરસ. સાહેબ 8 ને 5 13, આપણો જવાબ આવવો જોઈએ. તો આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા? આપણો આન્સર કયો આવશે? ઓપ્શન બી, 13. ક્લિયર? આમાં કાંઈ સમજવા જેવું નથી, આના કરતા અઘરા દાખલા આપણે આગળ શીખી જ ગયા છીએ. ક્લિયર છે? ચાલો હવે બીજા પ્રશ્ન તરફ જઈએ. નીચે આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા?
સાહેબ આકૃતિ જોઈને ડર લાગે, સાહેબ આમાં ગણવા કઈ રીતે, સાહેબ આમાં ત્રિકોણ ગણવાના છે? નહીં ભાઈ, આપણે તો ચોરસ જ ગણવા ને, તો ડરવાની કઈ જરૂર નથી સાહેબ. એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, સાહેબ આડા ખાના ચાર હોય ને ઊભા ખાના ચાર હોય, જવાબ ગોખાઈ ગયો હોવો જોઈએ. હવે તો ત્રીસ હોય પણ ગણવો હોય ગણી લેવાય. આડા ખાના ચાર, ઊભા ખાના ચાર, એટલે ચાર ગુણ્યા ચાર સોળ, આડા ખાના ત્રણ, અહીંયા ઊભા ખાના ત્રણ, ત્રણ તેરી નવ, બે દૂ ચાર અને એક એકાએક, આ રીતે થશે. તો આડા ને ઊભા ખાના ગણી લીધા આપણે મેઇન આકૃતિ ની અંદર. આજે ચોરસ છે એની ગણતરી કરી, જો ચાર બાય ચાર, ત્રણ બાય ત્રણ, બે બાય બે અને એક, એટલે એક બાય એક, એટલે આપણને ટોટલ અહીંથી ચોરસ કેટલા છે ખબર પડી. તો સાહેબ આ પેલા અંદર ની ગણતરી કરી, સોળ ને ચાર વીસ, વીસ ને દસ ત્રીસ ચોરસ થયા. તો આની અંદર આ મુખ્ય આકૃતિ છે એની અંદર ત્રીસ ચોરસ સાઈડમાં લખો. હવે સમજવાનું છે સાહેબ આ સિવાય કોઈ ચોરસ દેખાય? તો સાહેબ અહીંયા આવી કઈક આકૃતિ દેખાય, અહીંયા કઈક આવી આકૃતિ દેખાય. હવે જો સમજો તો અહીંયા જે આકૃતિ દેખાય ને એમાં હજી એક ચોરસ પડે, અને આ ચોરસ કઈક આ ટાઈપનું છે ભાઈ. આ ટાઈપની આકૃતિ તમને દેખાય એટલે સમજી જવાનું સાહેબ આમાં પાંચ જ ચોરસ હોય. કેટલા હોય? પાંચ જ. તો સાહેબ આ જે આપણને આકૃતિ દેખાતી હતી આની અંદર બીજા પાંચ, તો વિચારો તો અહીં ત્રીસ હતા, આની અંદર પાંચ ચોરસ ઉમેરી દો, ત્રીસ ને પાંચ પાંત્રીસ. તો સાહેબ આ આકૃતિની અંદર પાંત્રીસ ચોરસ હોય, કોઈ વસ્તુ નવી કરવાની નથી. જવાબ કયો? ઓપ્શન સી, પાંત્રીસ આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ? જો આપણે આવી રીતે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હોય ને તો પપ્પુ જેવી આકૃતિ લાગશે બરાબર. એક બે ત્રણ, એક બે ત્રણ, સાહેબ આડા ત્રણ ખાના, ઊભા ત્રણ ખાના, ત્રણ તેરી નવ, આડા બે, ઊભા બે, બે દો ચાર અને આ એક, ત્રણ તેરી નવ વત્તા ચાર વત્તા એક, તો મુખ્ય ચોરસ આપણા ચૌદ થયા. ચૌદ થયા. હવે સાહેબ આ પંદર, આ સોળ, આ સત્તર, આ અઢાર ને ઓગણીસ, તો વત્તા બીજા પાંચ, એટલે આપણો આન્સર આવવો જોઈએ ઓગણીસ. તમારા આન્સર કીમાં જોઈ લ્યો તો ભાઈ ઓગણીસ દેખાઈ ગઈ. ઓકે સાહેબ, દેખાય છે. જવાબ આપણો ઓપ્શન બી આવશે. ક્લિયર? કાંઈ ગણવાનું નહોતું સાહેબ. આડા ખાના ગુણ્યા ઊભા ખાના, ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તેરી નવ, બે ગુણ્યા બે ચાર, તો નવ ને ચાર તેર, અને એક ગુણ્યા એક એટલે એક, તો આમાં ચૌદ થયા. હવે તો સાહેબ આ પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, તો આપણો જવાબ કયો? ઓપ્શન બી, ઓગણીસ. ક્લિયર? ચાલો આગળ વધીએ. ચાલો વિડીયો પોઝ કરીને પેલા તમે ગણી લેતો જોઈ લ્યો. હવે જોજો કેટલાનો આન્સર સાચો છે. એક બે ત્રણ, એક બે ત્રણ, સાહેબ ત્રણ તેરી નવ, બે દુ ચાર, એક એકા એક, અહીંયા ચોરસ કેટલા મળી ગયા? ચૌદ. આમાં સાહેબ આ વર્તુળનું શું કરવાનું? કાંઈ નહીં સાહેબ, એ તો તમને બીવડાવવા માટે વર્તુળ આપ્યા. આપણને એમ કીધું આમાં ચોરસ કેટલા મળી ગયા છે, આપણને કેટલા આવશે? ચૌદ. અત્યાર સુધી આવા કેટલા એક્ઝામ્પલ ગણી નાખ્યા, તો બસ એ જ રીતે તમારે વિચારવાનું. ચાલો આગળ જોઈએ. નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? આ જે તમને આકૃતિ દેખાય એની અંદર ચોરસ કેટલા? સાહેબ હવે આકૃતિ જોવાની. આડા ખાના ગુણ્યા ઊભા ખાના, આડા ખાના ચાર ગુણ્યા ઊભા ખાના, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. નિયમ કયો? સાહેબ સંમિત આકૃતિ હોય તોય ભલે, અસંમિત હોય તોય ભલે, તમારે આડા ખાના ગુણ્યા ઊભા ખાના કરવાનું. ચાર ગુણ્યા સાત, સાત ચોક અઠ્યાવીસ. હવે અહીંયા તો સાહેબ આ ગણતરી ન કરો ને તો ચાલે કેમ? તો હવે સીધું અહીંયા મૂકો ને, આમાં એક ઘટાડો એટલે ત્રણ, અહીંયા ગુણ્યા છ કરો, છ તેરી અઢાર, હજી એક ઘટાડો તો બે, બે ગુણ્યા આમાં એક ઘટાડો પાંચ, પાંચ દુ દસ. કેમ? જો આનો અર્થ આ થયો, ત્રણ ખાના અને ઊભા છ ખાના, જો એક બે ત્રણ ચાર પાંચ છ, એ જ રીતે અહીંયા ગણો ને, તો જો બે ખાના ઊભા પાંચ ખાના થઈ ગયું. હવે અહીંયા એક અને અહીંયા ચાર, ચાર એકા ચાર. હવે કદાચ આ ગણતરી ન કરો ને તો હાલે, કેમ કે આ ચાર જ હોય. હવે એક સુધી આવી ગણતરી કરવાની, ઉતરતા ક્રમમાં લખતા જાઓ ને, એકડો આવી ગયો પૂરો થઈ ગયું. કોઈ નવા પેટા નિયમમાં કે નીતિ નિયમમાં પડવાનું અહીંયા નથી. તમારો જવાબ આવી ગયો સાહેબ. આનો સરવાળો કરવાનો, એ તો કરવો પડે છે. આઠ ને આઠ સોળ, સોળ ને ચાર વીસ, વીસ નો જીરો વધી બે, બે ને બે ચાર, ચાર ને પાંચ ને છ. આનો અર્થ એવો થઈ ગયો આપેલી આકૃતિમાં સાઠ ચોરસ હશે. ઓપ્શન જુઓ, પંચાવન, બાસઠ, સાઠ. જવાબ આવશે ઓપ્શન સી, સાઠ આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં ચોરસ કેટલા? સાહેબ આની અંદર ચોરસ ગણવા છે, ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ, તો આડા ખાના છ, ઊભા ખાના ત્રણ, ગણી નાખો પેલા તો. છ ગુણ્યા ત્રણ, છ તેરી અઢાર,
હવે 5 ગુણ્યા 2 હશે 5 2 10 હવે તો સાહેબ 4 ગુણ્યા 1 4 1 4 ચાલો આ ગણતરી પહેલા કરવી છે તો કરી નાખો ને 8 ને 4 12 નો બગડો વધી 1 એટલે આ 32 આવ્યા તો મુખ્ય આકૃતિ છે એની અંદર આ 32 ચોરસ ની ગણતરી થઈ હવે તો સાહેબ આ વચ્ચે બે હરખી આકૃતિ છે જો આ હરખી આકૃતિ છે ને એક ગણી નાખો ને એટલે આ જોઈ બેયમાં તો સાહેબ 1 2 આડા ખાના 2 ઊભા ખાના 4 તો 4 2 8 અને અહીંયા તો એક ઘટાડી દો 3 1 આ 3 તો 8 ને 3 સાહેબ 11 થયા તો આમાં 1 માં 11 હોય તો સાહેબ આમાં 11 જ હોય ને બે હરખી આકૃતિ છે ફરી વખત સાહેબ અહીંયા આડા ખાના 6 ઊભા ખાના 3 6 3 18 5 2 10 4 1 4 એટલે અહીંયા ટોટલ ગણતરી આપણી 32 છે મુખ્ય આકૃતિની અંદર 32 ચોરસ મળ્યા હવે આ બે આકૃતિ સાહેબ આમાં એ જ રીતે પ્લાન કરો ને આ 4 ઊભા ખાના આ 2 આડા ખાના 4 2 8 હવે 3 વધ્યા 3 1 3 અહીંયા 4 ઊભા 2 આડા 4 2 8 3 વધ્યા તો અહીંથી ખબર પડી જો આમાં 11 છે ચોરસ હોય તો આમાં 11 ચોરસ હોય 11 ને 11 22 ચોરસ તો આ બે ની વચ્ચે આવે તો 32 વત્તા 22 આ આપણો ફાઇનલ આન્સર આવે સાહેબ 54 જેવો આન્સર આપણો આવવો જોઈએ આન્સર કયો આવશે 54 ક્લિયર છે આ વ્યવસ્થિત લખી નાખો તમને નકર એવું લાગશે સાહેબ તો ગોબરું ગોબરું લખે છે બરાબર તો એ 32 વત્તા 22 આન્સર આપણો આવી ગયો 54 ચાલો ઓપ્શન માં દેખાય સાહેબ ઓપ્શન એ આપણો આન્સર આવો બરાબર આગળ નીચે આપેલી આકૃતિમાં ચોરસ કેટલા સાહેબ એક નિયમ આવો શીખા આપણે આવું કઈક દેખાય ને એટલે 5 હોય તમને દેખાય જ છે ને એવું કઈક જોવો સાહેબ અહીંયા દેખાય ઓકે આ આકૃતિમાં દેખાય આમાં 5 હોય આ આકૃતિમાં દેખાય હા ભાઈ આમાંય દેખાય આમાંય 5 હોય સાહેબ આમાં કઈ દેખાય તો હા સાહેબ આમાંય દેખાય જો બધાયમાં દેખાતું હોય 5 3 15 સરવાળો થયો આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા સાહેબ તમારો જવાબ કયો આવશે ઓપ્શન એ અંદર ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ નીચે આપેલી આકૃતિની અંદર ચોરસ કેટલા સાહેબ આ રીતે પપ્પુ જેવો પ્રશ્ન છે કઈ રીતે સાહેબ આડા ખાના ઊભા ખાના બસ પેલા એટલું ગણી લ્યો ને પેલા આટલી ગણતરી કરી નાખો બાકીના નામ નામ ખબર પડી ગઈ જો તો આડા ખાના 3 ઊભા ખાના 3 3 તેરી 9 આડા ખાના 2 બસ એટલી જ ગણતરી કરજો ઊભા 2 અહીંયા 2 3 3 અહીંયા ઊભા આડા 2 2 અને અહીંયા એક જ વીધું સાહેબ 3 તેરી 9 2 2 4 ને 1 આપણો આન્સર આવી ગયો અથવા તમને એવું ગોખાઈ ગયું હોય કે આવા ઘણા દાખલા જોઈ લીધા ને સાહેબ તો આની અંદર ટોટલ 14 ચોરસ હોય સાહેબ જો આની અંદર 14 હોય તો આ 15 મુ સાહેબ આ 16 મુ આ 17 મુ અને 18 મુ હવે કોઈ ચોરસ બને તો ના સાહેબ હવે કોઈ ચોરસ બનતા નથી તો આપણો જવાબ આવશે 18 તો આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા ઓપ્શન એ 18 ક્લિયર વધારે પડતું વિચારવાનું નથી કોઈ નીતિ નિયમમાં પડવાનું નથી નીચે આપેલી આકૃતિમાં ચોરસ હવે હું નહીં ગણાવો ભાઈ હું કંટાળી ગયો હવે જવાબ આપણો ઓપ્શન એ ગોખાઈ ગયો હોય પછી ગણવાનું હોય ચાલો આગળ જોઈએ આવા એક્ઝામ્પલ આપણે જોઈ લીધા હવે 4 બાય 4 ની આકૃતિ આવી હોય બધી બાજુ સમાન હોય બરાબર સંમિત આકૃતિ હોય તમને ગોખાઈ ગયો હોવું જોઈએ પ્રેક્ટિસ જ આપણે એટલી કરી 4 બાય 4 ની આકૃતિ આવી એટલે સાહેબ આમાં 30 ચોરસ હોય તો 30 ને 5 35 જવાબ આવતો હોય કયો જવાબ આવશે ઓપ્શન પણ નો ખબર પડે તો સાહેબ ગણવું પડે તો 4 આડા 4 ઊભા તો સાહેબ 4 ગુણ્યા 4 16 3 ગુણ્યા 3 9 2 ગુણ્યા 2 4 1 ગુણ્યા 1 સાહેબ 1 સરવાળો 34 વત્તા આની અંદર હજી 5 છે જો તો વત્તા 5 તો 30 વત્તા 5 આપણો જવાબ આવશે 35 ક્લિયર જવાબ કયો ઓપ્શન એ ચાલો વધ્યા નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને હવે આ લોકોએ આવા પ્રશ્ન હું કરવા પૂછાવે ખબર કે આપણે શું કરીએ આ ચોરસની બદલે આને આપણે ત્રિકોણ સમજી બેહીએ એટલે આ લોકો આવા પ્રશ્ન મૂકે તમારે ગણતરીમાં કોઈ વસ્તુ વિચારવા નથી સાહેબ એ 3 બાય 3 નું મકાન મળે તમને 3 બાય 3 નું મકાન એટલે ખબર જ હોય 3 બાય 3 નું બોક્સ હોય એટલે આમાં 14 જ હોય છે કાંઈ વિચારવા ન હોય બરાબર કે અહીંયા 3 અહીંયા 3 બરાબર એટલે 14 થઈ ગયા આની અંદર ખબર કેમ પડે તો સાહેબ ગણી રાખો કેટલી વખત 3 તેરી 9 2 2 4 1 1 1 તો આની અંદર 14 ચોરસ બીને સાહેબ આ 15 મુ આ 16 મુ આ 17 મુ ને 18 મુ જવાબ કયો આવશે ઓપ્શન સી 18 ક્લિયર કે ના ચાલો આગળ વધીએ નીચે આપેલી આકૃતિમાં ચોરસ કેટલા સાહેબ આમાં બહુ કન્ફ્યુઝન થાય છે આવો એક્ઝામ્પલ આપણે ગણી પણ લીધા આમાં કેટલા હોય સાહેબ 5
આમાં કેટલા હોય? પાંચ. આમાં કેટલા હોય? પાંચ. આમાં કેટલા હોય? પાંચ. જવાબ આવે 20, તો જવાબ ઓપ્શન બી ખોટો છે. કેમ? સાહેબ આપણે ઉતાવળ કરવાની નથી, રીઝનિંગ હવે આપણું વધારે ભારણ વાળું છે. ભાઈ કોન્સ્ટેબલ પીએસઆઈ સાહેબ 30-30 માર્ક અપાવશું, એ જ રીતે સીસી સાહેબ 40 માર્ક રીઝનિંગ અપાવશું, અને એ જ રીતે બીજી કોઈ પણ એક્ઝામ ની વાત હોય, જીપીએસસી હોય, 50 માર્ક મેથ્સ રીઝનિંગ, 25 માર્ક નું રીઝનિંગ ગણો, બરાબર. ડીવાયએસ હોય 25 માર્ક નું ગણો, તો 12.5 માર્ક નું રીઝનિંગ થયું. પછી એમની કહેવાનું છે અડધા માર્ક નો પ્રશ્ન પૂછશે કે નહીં, ન પૂછે તો ક્યાં 13 નું હોય, ક્યાંય 12 નું હોય, બરાબર, એનો પ્રશ્ન છે. પરંતુ અહીંયા રીઝનિંગ નું મહત્વ ઘણું, ક્યારેક આવો પ્રશ્ન આવે, ઉતાવળ નહીં, રીઝનિંગ માં ઉતાવળ થી બહુ માર્ક જતા હોય, અહીંયા 5-5-5-5, આપણો જવાબ 20, પણ 20 નહીં આવે. કેમ? તો સાહેબ તમને ખ્યાલ જ છે, બસ એ વસ્તુ એપ્લાય કરતા આપણે ટાઈમે શીખવાની છે. તો અહીંયા જે આ ચોરસ છે, આ ઉપરના જે પાંચ ગણ્યા ને એમાં ગણાય ગયું, તો આમાંથી હું એક આ જે છે ઉપરના પાંચ ગણ્યા ને એની અંદર ગણી લીધું, તો આ નીચેના પાંચ ગણીએ ને એમાં નહીં ગણવાનું, એમાં હું ન ગણું, એટલે આમાંથી હું આ એક બાદ કરું, કેમ કે આ ઉપર નીચે બે માં ગણાઈ ગયું હોય ને, તો ઉપરના માંથી એક બાદ કરી નાખ્યું, ઉપરના ન ગણ્યું, બરાબર. તો અહીંયા 4 છે. હવે આ નીચેનું જો આને ઉપરના ગણ્યું, હવે આ નીચેનું સાહેબ આ બે માં કોમન થયું હોય તો આને આમાં ગણી લઈએ, તો આજી એક બાદ કરીએ, એક રિપીટ થયું. એટલે એ જ રીતે આ ચોરસ સાહેબ આ બે માં ગણાઈ ગયું, જો આમાંય ગણી લીધું હોય, આ ઉપરનામાંય ગણી લીધું હોય ને આમાંય ગણ્યું હોય, તો આ બે માં ગણાઈ ગયું એટલે આમાંથી હજી એક બાદ કરી સાહેબ આમાં. હવે આમાં ક્યાં ક્યાં આગળ છે, તો આમાં ખબર પડી કે આને આપણે ઉપરનામ ગણી લીધું, તો આ તો પ્યોર પાંચ આપણી પાસે પડ્યા, જો બરાબર, આને આપણે ઉપરનામાં ગણી લીધું, જો ઘણા હજી કન્ફ્યુઝન થશે, આટલી વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ ને ભાઈ, 20 કેમ આવે, બરાબર. હવે સમજજો હજી, હો એમ કે અહીંયા કન્ફ્યુઝન થશે, આ કન્ફ્યુઝન દૂર કરવાનું છે સાહેબ. કાયદેસર રીતે જોવા જઈએ ને, તો આની અંદર પાંચ બનવા જોઈએ, પણ અહીંયા જે આ ચોરસ છે ને, આ ચોરસ એ આપણે ઉપર નીચે બે માં ગણી લીધું હોય, જો આ આકૃતિમાં ગણ્યું ને આમાં ગણ્યું, તો એક ઘટાડી દઉં છું, આમાંથી એક ઘટાડું, હવે આમાં 4 થયા, કાયદેસર 5 થવા જોઈએ, પણ 1, 2, 3 અને એક આખું, આ 4 થયા, 1, 2, 3 અને એક આખું, 4 થયા, આ નીચેનું નથી ગણ્યું. હવે હું આ આકૃતિ જોઉં, જો આ એટલો ભાગો ઉપરમાં, જો એ પાંચ બાદ કર્યા ને આને હજી ઉપર નથી ગણ્યું આપણે, જોજો આ 1, 2, 3 અને એક આખું, આ 4 જ ગણ્યા આપણે. હવે તો સાહેબ આની વાત કરીએ, તો આની અંદર આ બે રિપીટ થઈ ગયું, હવે આ નીચેનું રિપીટ થાય, તો આને આમાં ગણ લઈએ, 1, 2, 3 અને ઉપરમાં નહોતું ગણ્યું, તો 1, 2, 3 એક આખું, એટલે આ 4, આ રિપીટ થયું નથી ગણવું, વાત કરો અત્યારે, તો આમાં 4. હવે આ બે આકૃતિની વાત કરીએ, તો સાહેબ આને આપણે ઉપર નામ નથી ગણ્યું, નીચે નામ ગણ લઈએ, તો 1, 2, 3 અને એક આ, હજી એક બાદ થાય, જો બરાબર, જે આ ત્રિકોણ છે, સોરી આ જે છે ચોરસ, આ બે માં રિપીટ થાય. તો અહીંયા તમારે આ જ વસ્તુ સમજવાની. હવે છેલ્લું જુઓ, તો આને શેમાં ગણ્યું, આને ઉપર નામ ગણ લીધું ને આપણે, જો આને આની અંદર ગણ્યું એક બાદ કર્યું, આને આની અંદર ગણ્યું એક બાદ કર્યું, આને આની અંદર ગણ્યું એક બાદ કર્યું, આ હજી પ્યોર છે, જો આની અંદર 5 ચોરસ આમ નામ છે, 1, 2, 3, 4 અને 1 મિનિટ, તો 5. તો હવે વિચારો, તો આપણો જવાબ કયો આવે, 4 ને 4, 8 ને 4, 12 ને 5, 17. તો આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા, જવાબ કેટલો આવશે, 17. ઓકે, કન્ફ્યુઝન નો થાય એનું ધ્યાન રાખજો, વિડીયો એક બે વખત જોવો પડે, જોઈ લેજો, પણ સ્પીડ ઘટાડજો. ચાલો આમાં સાહેબ આમાં ગણવાનું ન હોય, હવે આ ત્રીજી ચોથી વખત પ્રશ્ન આવી ગયો, આ રિપીટ થયું, આમાં 5 હોય, આમાં 5 હોય, આ બે માં રિપીટ થયું, ઉપર નામ નથી ગણતો, તો આમાં 4 અને આમાં બીજા 5, 4 ને 5, 9 આપણો જવાબ આવશે, ક્લિયર, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવશે. આગળ વધીએ, હવે અહીંયા જુઓ આકૃતિ છે બહુ અઘરી છે સાહેબ, અઘરી નથી, પણ આપણે થોડુંક વિચારવાનું છે. આપેલી આકૃતિમાં ચોરસ કેટલા સાહેબ, આ ભાગ નું કામ છે, આ તો લંબ ચોરસ, સોરી આ તો ત્રિકોણ છે, આનું કઈ કામ નથી, આ ગણતરીમાં લેવાનું નથી સાહેબ, આનું શું કામ, આ ત્રિકોણ છે, આની ગણતરીમાં લેવું નથી. હવે આમાં સાહેબ કન્ફ્યુઝન, આમાં કઈ જોવું, આવું કઈ દેખાય, આવું કઈક દેખાતું હોય તો આપણે 5 લેતા, આવું કઈ દેખાતું નથી, જોવો તો આના ટુકડા પડતા નથી, બસ કાંઈ મૂંઝાવલ નથી, તો એક આ ચોરસ જો આ બહાર થી દેખાય એક આ, હવે તો સાહેબ એની અંદર નું એક આ બીજું, હજી એની અંદર નું એક આ ત્રીજું, એની અંદર નું એક આ ચોથું, સાહેબ એની અંદર એક આ પાંચમું, આમાં કોઈ હવે નવું ચોરસ બનતું નથી. તો આપેલી આકૃતિ 1, 2, 3, 4 અને 5 ચોરસ હોય, જવાબ કયો, ઓપ્શન ડી, ક્લિયર. પણ આકૃતિ જોઈને આપણે વિચારીએ સાહેબ કે તકલીફ પડશે તો પડે,
પણ વધારે વિચારવા નથી, જેમ દેખાય બસ એ જવાબ, કેમ કે એનું નામ જ છે વિઝ્યુઅલ રીઝનિંગ. ચલો આનો જવાબ આપવાનો છે ફટાફટ. કઈ રીતે? એ સાહેબ આની અંદર પાંચ, હા સાહેબ પાંચ. આની અંદર એ પાંચ, હા સાહેબ પાંચ. આની અંદર એ પાંચ, હા સાહેબ પાંચ. આની અંદર એ પાંચ, હા સાહેબ પાંચ. હવે અહીંયા સાહેબ કાંઈ નહીં, આને થોડું ચોરસ કે વાત લંબચોરસ જેવું દેખાય. હવે આના પાંચ ગણાઈ ગયા, હા. આના પાંચ ગણાઈ ગયા, હા. આના પાંચ ગણાઈ ગયા, હા. આના પાંચ ગણાઈ સાહેબ પાંચ 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 પાંચ. સર ચાર વખત પાંચ હોય તો પાંચ ચોકવીસ. આપણો જવાબ કયો આવે? ઓપ્શન ડી. ક્લિયર? આમાં આપણે એમ વિચારીએ આનું હું કરું, કાંઈ નહીં કરવાનું ભાઈ, બરાબર. આ ખોટા વિચારો કરવાના નથી. જવાબ કયો આવશે? ઓપ્શન ડી, વીસ આપણો રાઈટ આન્સર આવશે. ચાલો આગળ વધીએ. આગળ કંઈક આપણો નેક્સ્ટ ટોપિક આવે છે લંબ ચોરસની ગણતરી. આ ઉપરાંત ચોરસની ગણતરી કેમ કરવી, લંબ ચોરસની ગણતરી કેમ કરવી એની માહિતી મેળવશું. ચાલો સ્ટાર્ટ કરીએ ટાઈમ બગાડ્યા વગર. સાહેબ અહીંયા હું એક લંબ ચોરસ તમારી સમક્ષ લાવું છું. આ એક લંબ ચોરસ છે, આની અંદર હજી કઈક હું લંબ ચોરસ દોરું છું. તમારે મને જવાબ આપવાનો છે કે આપેલી આકૃતિમાં કુલ લંબ ચોરસ કેટલા. વિડીયો પોઝ કરીને પેલા તમે ગણી લ્યો, બરાબર. આને લંબ ચોરસ સમજવાનું છે. આ પછી એમ નહીં કહેતા સાહેબ આ ચોરસ છે કે ના, એ લંબ ચોરસ છે એવું સમજો. એવું હોય તો આપણે આકૃતિ બદલી નાખીએ, આમ તો ભલે રહી. ચાલો આ પણ લંબ ચોરસ છે, જો આ પણ લંબ ચોરસ છે. ચાલો વિડીયો પોઝ કરીને પેલા તમે આન્સર આપો. હવે આપણે ગણીએ સાહેબ આપેલી આકૃતિમાં લંબ ચોરસ કેટલા. તો સાહેબ એક તો આ લંબ ચોરસ, એક સાહેબ, આ બે, આ ત્રણ. ત્રણ લંબ ચોરસ થયા. હજુ કોઈ છે? તો હા સાહેબ, આ ચાર. આ બે ને જોડો એટલે ચાર થઈ ગયા. હવે આ બે ને જોડો સાહેબ, આ પાંચ થઈ ગયા. હવે કોઈ છે? તો હા સાહેબ, ત્રણે ત્રણ ને જોડી દો ને. આ ત્રણે ત્રણ ને જોડી દો. તો સાહેબ અહીંયા છ લંબ ચોરસ થયા એક આકૃતિમાં, એક બે ત્રણ. પછી તો સાહેબ આ બે ને જોડ્યા, આ બે ને જોડ્યા અને એક આખું, એટલે ટોટલ છ લંબ ચોરસ થયા. સેમ એ જ રીતે આમાં એક સાહેબ, આ બે અને આ ત્રણ. એ જ રીતે સાહેબ આ ચાર, આ બે ને જોડો, આ બે ને જોડો પાંચ, અને આ ત્રણે ત્રણ ને જોડો આ છ. સાહેબ જેમ આમાં છ થયા એમાં નીચેની આકૃતિમાં છ થયા. આ ઉપરાંત હમણાં મેં વાત કરી કે સાહેબ આને તમે લંબચોરસ સમજવાનું છે. આ એક સાહેબ, આ બે, આ ત્રણ. આ ત્રણ બીજા થયા હજી, અહીંયા લખતો જાઉં છું. આ ઉપરાંત તો સાહેબ અહીંયા હજી આકૃતિની અંદર આપણે કઈક લંબચોરસ ગણીએ. તો સાહેબ બીજા, આ એક સાહેબ, આ બે અને એક આખું, ત્રણ બીજા. હવે સાહેબ કયો તો કેટલા થયા લંબચોરસ? તો સાહેબ આ છ, છ અને છ, 18 લંબચોરસ થયા. તો આપેલી આકૃતિમાં કુલ લંબચોરસની સંખ્યા કેટલી? 18 થઈ. ક્લિયર? હવે સાહેબ જોવો તો સાહેબ આમ ગણવા બી તો વરાવી આ જાય. આપણી એક્ઝામ છે બરાબર, એમાં એવો ટાઈમ નથી મળવાનો કે આવી આપણે ગણતરી કરી શકીએ. આપણી પાસે કંઈક આવી આકૃતિ હતી, આ આકૃતિની અંદર લંબચોરસની સંખ્યા કેટલી આ તમારે ગણીને કહેવાનું. તો અહીંયા આવી કંઈક આકૃતિ હતી, આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ, પછી સાહેબ આ સાત ઉપરનું, એ જ રીતે આ બે ને જોડો આ આઠ, એ જ રીતે આ બે ને જોડો નવ, નીચેના આ બે ને જોડો દસ, પછી સાહેબ આ બે ને જોડો અગિયાર, એ જ રીતે આ બે ને જોડો બાર, એ જ રીતે આ પાખો જોડો તેર, આ ચૌદ, પંદર, સોળ, આ એક સત્તર, આ બે ને જોડો અઢાર. આવી રીતે આપણે એક સામાન્ય ગણતરી કરી. પણ લંબ ચોરસ ની ગણતરી આ રીતે નહીં કરવાની. સરળતાથી ગણતરી કરવી હોય તો એકડા લખતા આવડે, બસ એકડા લખવા માંડો ભાઈ. અહીંયા હું લખું એક બે ત્રણ. સાહેબ અહીંયા એક અને બે આડા ને ઉભા ખાના ભરી દો, ક્રમ આપી દો, કરો બધાનો સરવાળો. સાહેબ એક બે અને ત્રણ કેટલા થયા? છ. અહીંયા એક અને બે કેટલા થયા? ત્રણ. હવે બસ સીધું અહીંયા જે બે અંક મળ્યા એ બે નો ગુણાકાર હોય ને એટલા લંબ ચોરસ હોય. તો છ તેરી અઢાર, આપેલી આકૃતિમાં કુલ 18 લંબચોરસ હોય. તો આપણો આન્સર કયો આવશે? આન્સર 18 આવશે. ક્લિયર? કોન્સેપ્ટ ક્લિયર? કઈ રીતે ગણવાનું? સાહેબ આડા ખાના અને ઊભા ખાના એમાં ક્રમ લખી નાખો, એકડા લખી નાખો, બધાયનો સરવાળો, જે સરવાળો ફાઇનલ મળે એનો પછી ગુણાકાર કરવાનો, એટલા લંબચોરસ હોય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હજી કઈક આકૃતિ એકાદી જોઈ લઈએ પ્રેક્ટિસ માટે. સાહેબ આવી કોઈ આકૃતિ છે આપણી પાસે, આની અંદર લંબચોરસ કેટલા ગણવાનું છે? પેલી આકૃતિમાં કુલ લંબચોરસ કેટલા? ચાલો નિયમ કયો? સાહેબ કઈ નહીં, એકડા લખવાના છે, લખો એકડા. એક બે ત્રણ ચાર, અહીંયા એક અને બે આડા ખાના ને ઊભા ખાના બે એકડા લખીને. હવે બીજું તો સાહેબ આનો સરવાળો કરવાનો છે. સરવાળો કેટલો થયો? ચાર ને ત્રણ સાત, સાત ને બે નવ ને એક દસ.
સાહેબ અહીંયા 10 થયા, અહીંયા ઉભા ખાના નો સરવાળો કરો સાહેબ 2 ને 1 3, તો સાહેબ અહીંયા હવે 2 નો ગુણાકાર 10 ગુણ્યા 3, તો આપેલી આકૃતિમાં કુલ 30 લંબચોરસ હશે. કેટલા લંબચોરસ હશે? 30. આવડી જાય. હવે કદાચ આ જ આકૃતિમાં આપણે આ રીતે કંઈક લખીએ, થોડીક સાઈઝ વધારી દઈએ. આ રીતે આપ્યું હોય તો શું કરવું? નિયમ કયો સાહેબ? એક જ નિયમ, બરાબર, કે ભાઈ તમારે આડા ખાના અને ઊભા ખાના જોઈ લેવાના છે અને એકડા લખતા આવડે ત્યાં સુધી લખવાના. 1 2 3 4, 1 2 ને 3. હવે તો સાહેબ આડા ખાના અને ઊભા ખાના જે એકડા લખ્યા એનો સરવાળો કરો ને. 1 2 અને 3 સાહેબ, 1 2 3 સરવાળો થયો 6. આડા ખાનામાં સાહેબ અહીંયા સરવાળો 4 ને 1 5, 3 ને 2 5, 5 ને 5 10, અહીંયા સરવાળો થયો 10. તો સાહેબ 6 × 10 આપણો જવાબ આવે. 6 × 10 કેટલા થાય? 60. તો આપેલ આકૃતિમાં કુલ કેટલા લંબ ચોરસ હશે? તો જવાબ આવવો જોઈએ આપણો 60. હવે આ જ આકૃતિની અંદર આ લોકો શું કરશે કે ભાઈ તમને થોડું ઘણું કન્ફ્યુઝન ઊભું કરાય એ રીતે કંઈક કરશે. કઈ રીતે? તો સાહેબ એટલું તો થઈ ગયું, હવે આ લોકો કંઈક નવું આવું મૂકશે. જો અહીંથી એક આ રીતે દોરશે, આમ આપશે અને આ રીતે આપશે, પછી એની નીચે કંઈક આપી દેશે કાદું લંબચોરસ. સમજવા ઉપર ફોકસ કરજો, વધારે પડતું બહુ વિચારતા નહીં. ચાલો હવે તો સાહેબ અહીંયા એકાદું ત્રિકોણ મૂકી દેશે. જો આ રીતે અહીંયા હજી એકાદું ત્રિકોણ મૂકી દેશે આ રીતે. હવે એ જ રીતે અહીંયા સાઈડમાં કઈક લંબ ચોરસ મૂકી દેશે. હજી અહીંયા કઈક લંબ ચોરસ મૂકી દેશે. અહીંયા કઈક આમ લંબ ચોરસ મૂકી દે. હજુ અહીંયા કઈક લંબ ચોરસ મૂકી દે. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે સાહેબ આપેલી આકૃતિમાં લંબ ચોરસ કેટલા. સાહેબ આકૃતિ ગમે એવું હોય, પેલું કહ્યું તો સાહેબ આ કોઈ જોડાયેલા છે? ના ભાઈ, કોઈ જોડાયેલા નથી. તો આને પેલા ક્રમ આપી દેવાય. આડા ખાના 1 2 3 4, ઊભા ખાના 1 2 ને 3. હવે આ ગણતરી હમણાં જ આપણે કરી ગયા 1 2 ને 3, એટલે આનો સરવાળો આવ્યો 6. એ સાઈડમાં મૂકો. આનો સરવાળો આવ્યો આડી લાઈન નો સાહેબ 1 ને 2 3 ને 3, 6 ને 4 10. આનો સરવાળો આવ્યો 10. 6 × 10 સાહેબ આની અંદર 60 લંબ ચોરસ થયા. હવે તો સાહેબ અહીંયા કોઈ જોઈન લંબ ચોરસ નથી. એક તો આ નથી, આ પણ નથી. ચાલો હવે 60 થયા તો આ 61 મૂ, આમાં કઈ ન હોય. આ 62, આ 63, આ 64 સાહેબ, આ 65 અને આ 66. તો આપેલી આકૃતિમાં કુલ લંબ ચોરસ કેટલા? તો તમારો આન્સર કયો આવે? 66. ક્લિયર? તો ક્યારેક આવો પ્રશ્ન પૂછી લે, નિયમ એક નો એક. હવે અહીંયા પેન્સિલ વાળા પ્રશ્નો પણ પૂછતા હોય, જેમ કે તમને આ રીતની એક પેન્સિલ આપી દઈ. આની અંદર આમ મૂકી દઈ કઈક, બરાબર ને? આવા પ્રશ્નો તમે, આવી આકૃતિ તમે જોયેલી હશે ભાઈ, આવી આકૃતિ તમે જોયેલી જ હશે. ઘણી વખત આમ આપી દેજો, ઘણી વખત આ લાઈન આમ આપી દે. હવે આવી એક પેન્સિલ આપી હોય અને એમ કે આપેલી આકૃતિ લંબ ચોરસ કેટલા? સાહેબ તમારે કઈ વિચારવાનું નહીં. આ 1 2 3, 1 2 સાહેબ, 1 2 ને 3, 6 થયા. આ 1 અને 2 3 થયા. તો 6 3 18 થયા. જો આડી હરોળમાં જે અંકો મળ્યા એનો સરવાળો કર્યો, ઊભી હરોળમાં જે અંકો મળ્યા એનો સરવાળો કર્યો, 6 3 18 થયા. હવે સાહેબ આનો શું કરવાનું? કઈ નહીં ભાઈ, આ ત્રિકોણ છે આમાં ક્યાં લંબ ચોરસ દેખાય? આ ત્રિકોણ છે આમાં ક્યાં લંબ ચોરસ દેખાય? તો 6 3 18 આપણો આન્સર આવી ગયો. માં કઈ નવું વિચારવાનું નથી. ક્લિયર? તો લંબ ચોરસમાં એક જ રીત છે સાહેબ, આડા ખાના અને ઊભા ખાના એની અંદર ક્રમ આપી દો, જે ક્રમ મળ્યા હોય બધાનો સરવાળો કરો, સરવાળો કરીને ફાઇનલ જે આન્સર આવે બેનો ગુણાકાર કરવાનો છે. હવે જોઈએ પ્રશ્નો કેવા બને, અત્યાર સુધીમાં કેવા પ્રશ્નો પૂછાયા. નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા લંબ ચોરસ છે? અહીંયા તમને એક આકૃતિ આપી દીધી, આ આકૃતિમાં લંબ ચોરસ કેટલા છે તમારે ગણીને કહેવાનું. તો સાહેબ અહીંયા આટલી ખબર છે, આ 1 આ 2 આ 3 આ 4. જો આ 3 થઈ ગયા ને, આપણે 3 ગણીએ પેલા. હવે આ સાહેબ આ 4. હવે જ રીતે આ 2 ને જોડો 5, અને આ 3 એ 3 ને જોડીએ આપણે 6. સાહેબ આવું આવડે કે નહીં? તો આગળ એક કોન્સેપ્ટ આપણે શીખી ગયા ને, એની અંદર ખબર પડી ગઈ કે આમાં 6 હોય. તો અહીંયા નજર ફેરવો ને ત્યાં ખબર પડી જવી જોઈએ. જો પ્રેક્ટિસ પછી હું તાત્કાલિક હું નથી કહેતો, આમાં 6 હોય. હવે આ સિવાય સાહેબ નીચેની આકૃતિ જોઈએ.
તો આ સાત અથવા પહેલેથી ગણી આ એક, આ બે અને એક આખી આકૃતિ, આ ત્રણ. તો સાહેબ હજી આમાં બીજા ત્રણ ઉમેરી દે નીચેના. ઉપર સાહેબ છ મળ્યા, આમાં નીચે ત્રણ મળ્યા, એક બે અને એક આખું ત્રણ. હવે તો સાહેબ આ પણ અહીંયા લંબ ચોરસ થશે, જુઓ આ એક બરાબર. એ જ રીતે સાહેબ આ બે ને જોડો, આ પણ લંબ ચોરસ હશે, આ બે અને એક આખી આકૃતિ આપણી છે એને જોડો, એટલે આ ત્રણ બરાબર. તો હજી આમાં ત્રણ ઉમેરો, તો હવે તમારો ફાઈનલ આન્સર આવી ગયો હોય સાહેબ અહીંયા ત્રણ અને અહીંયા ત્રણ ને અહીંયા છ, સાહેબ અહીંયા બાર લંબ ચોરસ હોય. આપેલી આકૃતિમાં કુલ લંબ ચોરસ ની સંખ્યા કેટલી? બાર. ક્લિયર? તમારે તકલીફ ન પડવી જોઈએ, આમાં છ આમાં ત્રણ, પછી તો સાહેબ આ એક આ બે અને એક આખું ત્રણ બીજા, ટોટલ લંબ ચોરસ ની સંખ્યા બાર મળશે. ક્લિયર છે? હા કે ના? ધ્યાનપૂર્વક હું દોરતો હોય ત્યારે સમજવાનું છે. ચાલો આગળની આકૃતિ જોઈએ. નીચે આપેલી આકૃતિમાં લંબ ચોરસ કેટલા સાહેબ? પાછી પેન્સિલ આવી ભાઈ, પેન્સિલ આવે ને એટલે તકલીફમાં મુકાવાનું નથી ભાઈ, ઉતાવળ કરવાની નથી. આ પેન્સિલ પાછી વિચિત્ર છે ભાઈ, જોવો તો. તો સાહેબ અહીંયા આપણે લંબ ચોરસ ગણીએ, આ એક આ બીજું આ બે અને એક આખું, આપણે પેન બદલાઈ નાખીએ, એક આખું ત્રણ. સાહેબ હું સાઈડમાં લખી નાખું, આ ત્રણ લંબ ચોરસ, આમાં કેટલા? તો ત્રણ. હવે તો સાહેબ એક જોવો, આ ચાર અથવા આની એક આ બે કયો અને એક આટલો ભાગ આખો ભાગ, બીજા ત્રણ. સાહેબ પેલા આમાં ત્રણ બીના, હવે આમાં ત્રણ બીના, ત્રણ ને ત્રણ છ થયા, હવે કોઈ બને ખરા? તો સાહેબ હવે આ બે ને જોડ્યા જ નથી આપણે એક વખત, તો આ એક સાહેબ હજી એક આ અને એક આખી આકૃતિ છે આપણી, એ ગણી લો આખી આકૃતિ. તો સાહેબ આમાં ત્રણ 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 ત્રણ, સાહેબ ત્રણ તેરી નવ આપણો જવાબ આવે. આપેલી આકૃતિમાં કુલ લંબ ચોરસ કેટલા? નવ. ક્લિયર? ફરી વખત જો કઈ રીતે, તો સાહેબ આ એક આ બે અને એક આટલો ભાગ આખો ત્રણ, એ જ રીતે આમાં એક બે અને આટલો ભાગ આખો ત્રણ. હવે બે સાઈડ ના ભાગ ગણીએ, એમાં ત્રણ ત્રણ. હવે બે આકૃતિ ના આખા આખા ભાગ ગણીએ, જો આ એક સાહેબ આ બીજું અને એક આખું આ ત્રીજું, તો સાહેબ ત્રણ 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 એટલે આપણો નવ આન્સર આવશે, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. ચાલો આગળ જોઈએ. જો ક્યારેક કેવું હોય, કેમ કે રીઝનિંગ નો અર્થ જ એવો છે તમને કઈક ના કઈક ગૂંચવણમાં મૂકવા. હવે આવી આકૃતિ આવે તમારી સામે અને તમને અહીંયા લંબ ચોરસ કેટલા આવું પૂછે, આપેલી આકૃતિમાં લંબ ચોરસ કેટલા? સાહેબ અહીંયા દેખાય કેટલા? તો સાહેબ અહીંયા એક જ દેખાય, જો આ એક લંબ ચોરસ દેખાય, અહીંયા આપણને એક લંબ ચોરસ દેખાય છે, બાકીના બધા લંબ ચોરસ છે ને એકબીજાની નીચે ઢકાયેલા જોવા મળે. જો અહીંયા છુપાયેલી આકૃતિ છે, તમારે જોવાની છે, આકૃતિની ઓળખ કરવાની છે. આવો પ્રશ્ન હું કરવા પૂછે, સાહેબ હવેની બધી એક્ઝામો આપણી છે, મોટા ભાગની એક્ઝામો ઓનલાઈન લેવાવાની છે, તો ઓનલાઈન જ્યારે આપણું પેપર હોય ને ત્યારે તમારું ફોકસ કેના ઉપર હોય? તો સાહેબ આ દોરવાનું ન હોય, ફરી વખત આ આકૃતિ સમજીને તમારે કહેવાનું હોય, તો તમે ઉતાવળમાં કદાચ એકાદી લાઈન ભૂલી ગયા હોય, ત્યાં ઓપ્શન બધા નજીક નજીક ના હોય એટલે તમને તકલીફ પડે. તો એક લંબ ચોરસ છે, જો અહીંયા બીજું દેખાય આ બે, પણ હવે આમ ન ગણાય. હવે આપણને ખબર પડી કે એક લંબ ચોરસ ગણવા છે, આ એક લંબ ચોરસ છે, પછી સીધા ગણવા મળો આ એક, હવે જો આ બે, એ જ રીતે અહીંયા ત્રણ આ ચાર સાહેબ આ પાંચ આ છ આ સાત આ આઠ આ લંબ ચોરસ નવ આ દસ આ અગિયાર આ બાર તેર ચૌદ પંદર અને સોળ. તો આપેલી આકૃતિની અંદર કુલ લંબ ચોરસ કેટલા? તમારે જવાબ કહી દેવાનો કેટલા આવશે, સોળ. ક્લિયર? તો અહીંયા તમારે કન્ફ્યુઝનમાં આવવાનું નથી, તમને એક આકૃતિ દેખાય છે, બાકીની બધી આકૃતિઓ એકબીજાની નીચે છુપાયેલી છે. તો આવા પ્રશ્નમાં તમારે ધ્યાનપૂર્વક સમજવાનું છે, ઉતાવળમાં એકાદ લંબ ચોરસ ભૂલાય ન જાય. ચાલો જવાબ કયો આવશે? ઓપ્શન બી. ચાલો ત્યાર પછી જોઈએ, નીચે આપેલી આકૃતિમાં લંબ ચોરસ કેટલા? સાહેબ પપ્પુ જેવો પ્રશ્ન થયો, આ બધાને આવડે, ક્રમ આપવાને એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, સાહેબ સાત ને એક આઠ, છ ને બે આઠ, પાંચ ને ત્રણ આઠ, આઠ તેરી ચોવીસ ને ચાર અઠ્યાવીસ, આ બધાને સરવાળો કરો, સાહેબ મને અઠ્યાવીસ મળ્યો. આડી લાઈનમાં જેટલા અંક મળ્યા એક થી સાત, એ બધાનો સરવાળો મને અઠ્યાવીસ મળ્યો. ઊભી લાઈનમાં એક બે ને ત્રણ, સાહેબ આનો સરવાળો મને છ મળ્યો. બસ સાદું રૂપ આપી દો ને, આઠ છક અડતાલીસ નો આઠ, વધી ચાર, છ દુ બાર, બાર ને ચાર સોળ, તો આપણો આન્સર આવશે એકસો ને અડસઠ. ક્લિયર? ઓપ્શનમાં જોવો તો આપેલી આકૃતિમાં લંબ ચોરસ કેટલા? જવાબ કયો આવશે? એકસો અડસઠ. ચાલો
આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં લંબચોરસ કેટલા સાહેબ? હમણાં ગણી ગયા. પેન્સિલ આવી સાહેબ, પેન્સિલ આવે એટલે આવડી જવું જોઈએ. આ એક સાહેબ, આ બે, અને એક આખો ગણી લ્યો. આ ત્રણ. હવે સાહેબ એ જ રીતે આ એક, આ બે, અને એક આખો ગણી લ્યો. આ ત્રણ. હવે તો સાહેબ આ રીતે વિચારો ને, આ એક, આ બે ને ગણો, આ બે, અને એક આખું. આ ત્રણ. તો સાહેબ ત્રણ 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 જવાબ આપણો કયો? આ ઓપ્શન બી, નવ. બરાબર, હમણાં જ આવી પેન્સિલો આપણે ઉપાડી હતી. ચાલો આગળ વધીએ. આગળ આપણું ચેપ્ટર કઈક આવી ગયું છે. હવે કોન્સેપ્ટ આવી ગયો ત્રિકોણ નું. સાહેબ ત્રિકોણ ની અઢળક રીતો છે. આપણે એક સરળ રેખાઓની ગણતરી શીખી ગયા. આ ઉપરાંત ચોરસ કેમ ગણવા, ચોરસ ની ગણતરી શીખી ગયા. આ ઉપરાંત લંબ ચોરસ કેમ ગણવા, સાહેબ લંબ ચોરસ ની પણ ગણતરી શીખી ગયા. આજે બહુ જ મહત્વનો મુદ્દો કે જેની ગણતરી કરવાની છે, એ છે ત્રિકોણ. સાહેબ ત્રિકોણ ની ગણતરી કઈ રીતે કરવી? ત્રિકોણ ની અલગ અલગ ઘણી રીતો આવશે. આ બધી રીતોનું એનાલિસિસ આપણે કે સાહેબ સૌથી અગત્યનો મુદ્દો તો આપણો આ જ હતો, ભાઈ ત્રિકોણ કેમ ગણવા. સાહેબ એની અઢળક રીત છે, પણ એમાંથી આપણે વન બાય વન બધી રીત જોતા જઈએ. સાહેબ રીત નંબર વન હું અહીંયા લખું છું. રીત નંબર એક કે ભાઈ તમને જ્યારે ત્રિકોણની ગણતરી પૂછે, બહુ બેઝિક પ્રશ્નો ક્યારેક પૂછાતા હોય, આ પહેલી રીત જોઈએ કે ભાઈ આવું પૂછે. બરાબર, આ રીતે આપી દીધું હોય પછી આ રીતે આમ લીટા આપી દીધા. બે આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? બહુ બેઝિક થી શરૂઆત આપણે કરીએ. આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? હવે આપણે કેવી ભૂલ કરતા હોય એ હું તમને જણાવી દઉં. આપણે આમ ભૂલ કરીએ, સાહેબ આ એક, આ બે, અને એક આખું. આપણો જવાબ આવે ત્રણ, પણ આપણે એકદમ અહીંયા ખોટા છીએ. કેમ? સાહેબ એક, બે, અને ત્રણ. આમ આપણે જો આવું બોલવું નથી, આપણે આવું બોલવું નથી, પણ આપણું માઇન્ડ છે ને આમ બોલાવશે કે સાહેબ એક, બે, ત્રણ. જવાબ આવી ગયો એક, બે, અને એક આખું. આ ત્રણ. આમ નહીં સાહેબ, ઉતાવળ ક્યારે નહીં કરવાની. તમને ખબર છે, જો આ એક અને એક બીજું નીચે બને, આ બે. આ સિવાય તમે એમ બોલો એક આખું, તો એ આ ગણાય તો ગયું ભાઈ, બીજું આવ્યું એ આખું થયું. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? તો સાહેબ બે. નો ખબર પડે સીધો ક્રમ આપી દીધો, એક અને બે, તો આમાં બે ત્રિકોણ હોય. ચાલો હજી આ જ આકૃતિ જોઈએ. આવી કોઈ આકૃતિ આપી દીધી છે. આવી આકૃતિમાં તમને અહીંયા કઈક બે થી ત્રણ લીટા આપી દીધા આ રીતે. ચાલો હવે પ્રશ્ન પૂછે, આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? આપણને ભૂલ પડવી જોઈએ? ન પડે સાહેબ. કેમ? તો સાહેબ અહીંયા એક, અહીંયા બે, અહીંયા ત્રણ, અહીંયા ચાર. એક આખો તો નહીં સાહેબ, આખો નહીં. આપેલી આકૃતિમાં કુલ ચાર ત્રિકોણ હશે. જો આ એક, આ બે, આ ત્રણ, અને એક આખું, એ ચાર. પણ આપણે છેલ્લે હજી આ ચાર તો લખીએ ને પછી એમ બોલીએ એક આખું આખું. બરાબર, તો આમાં ચાર ત્રિકોણ હોય. હજી એક છેલ્લી આવી આકૃતિ જોઈ લઈએ કે ભાઈ આ રીતે કોઈક આકૃતિ આપી દીધી તમને. આપણે આને કાઢી નાખીએ. ચલો આવી રીતની કોઈ આકૃતિ આપી દીધી અને પૂછે કે આપેલી આકૃતિ ત્રિકોણ કેટલા? આપણે ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની છે, સાહેબ આ લીટા ગણતા આવડવા જોઈએ. આવી કોઈ આકૃતિ આપી ને તમને પૂછે કે આપેલી આકૃતિ ત્રિકોણ કેટલા? તમારો જવાબ ફિક્સ જ હોય કે સાહેબ ઉભા રહો, એકડા લખી નાખીને કહી દઈએ કેટલા હશે. લખી નાખો એકડા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તમારો જવાબ આવી ગયો આઠ. સાહેબ આ આકૃતિ છે ને એમાં આઠ ત્રિકોણ છે. એક આખું નહીં સાહેબ, આખું નહીં, આવી ગયું આમાં. બરાબર, તો રીત નંબર પહેલી કે ભાઈ તમને ક્યારેક આવું બહુ બેઝિક પ્રશ્ન પૂછી લે, તમારે સીધી ગણતરી તમે કરી શકો. આવા સરળ પ્રશ્નો પણ તમને જોવા મળશે. આ પહેલી રીત હતી. હવે આપણે રીત નંબર બે તરફ જઈએ. આમાં થોડો કંઈક ફેરફાર થશે. હવે બીજી કેવી ટાઈપના પ્રશ્નો પૂછે રીત બે, કે તમને ક્યારેક કોઈ ત્રિકોણ છે ને એ આ રીતે આપે. આ એક ત્રિકોણ આપી દીધું છે. હવે તો સાહેબ આની અંદર કોઈ ફેરફાર કરે ખરા? હા સાહેબ, આની અંદર આવો ફેરફાર કરે. ચલો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? સાહેબ આ પણ બહુ બેઝિક પ્રશ્ન થયો, એટલે આપણે કહીએ સાહેબ આ એક, આ બે, આ એક, આ બે, અને એક આખું. ત્રણ થયા. આપેલી આકૃતિમાં કુલ ત્રણ ત્રિકોણ છે. પણ સાહેબ આ તો એક આકૃતિ છે, ગણી શકાણું ભાઈ એક, બે, અને આખું ત્રણ. પણ આપણે કેમ યાદ રાખવાનું? સાહેબ એકડા લખતા જ આવડવું જોઈએ. બસ આખું ત્રિકોણ આપણે એકડા બગડામાં જ શીખવાનું છે. તો એક અને બે સરવાળો કરો કેટલો થયો? ત્રણ. તો આપેલી આકૃતિમાં કુલ ત્રણ ત્રિકોણ હોય. કારણ સાહેબ આ વસ્તુ આપણને પૂછી લે કદાચ આ રીતે, તો અહીંયા આપણને કન્ફ્યુઝન ન થવું જોઈએ. હવે કદાચ આ લોકો આમ આપેલી આકૃતિ ત્રિકોણ કેટલા? અહીંયા એવું નહીં કહેવાનું
કે સાહેબ હવે ગણવા કેમ, હજી આમાંય ગણાય જાય, જુઓ આ એક આ બે આ ત્રણ, હવે આ બે ને જોડું આ ચાર, આ બે ને જોડું આ પાંચ, એક આખું છ, પણ હજી આનાથી અઘરી આકૃતિ હોય તો ક્લિક પડે, તો એના કરતા સીધું યાદ રાખો ને સાહેબ એકડા લખતા આવડે, એક બે ત્રણ, તો સાહેબ એક ને બે ત્રણ ને ત્રણ છ, સાહેબ આપેલી આકૃતિમાં કુલ છ ત્રિકોણ હોય, હજુ આકૃતિ દોરીએ આપણે, થોડીક પ્રેક્ટિસ થઈ જાય, ચલો આ આકૃતિની અંદર ત્રિકોણ કેટલા તમારા મને કહેવાનું છે, આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા, વિડીયો પોઝ કરીને પેલા ગણી લ્યો, ચાલો ઓકે, ચાલો હવે હું કહી દઉં, એક બે ત્રણ ચાર પાંચ, સાહેબ આમાં વધારે નહીં વિચારવું, સીધો સરવાળો કરવાનો છે ભાઈ, હવે તો સરવાળામાં તમારે આવી રીતે ગણવું પડે ને, એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ ને પાંચ પંદર, તો આવું કઈક કરો ને, પાંચ ને એક છ, ચાર ને બે છ, છ ને છ બાર ને ત્રણ પંદર, આમ કઈક કરો, તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા, પંદર, ક્લિયર છે, આ આપણી રીત નંબર બે હતી, આ રીત નંબર બે નો એક બેઝ હતો કે ભાઈ આવી રીતની કોઈ આકૃતિ હોય એટલે આપણે આ રીતે ગણતરી કરી શકીએ ભાઈ આપેલી આકૃતિમાં કુલ એટલા કઈક ત્રિકોણ છે, ચલો હજે આમાં આપણે થોડુંક એડવાન્સ શીખ્યું કે ભાઈ આકૃતિ આવી આપી, આની અંદર હજુ ત્રિકોણ આપ્યા પણ આ રીતે આપ્યા છે, એક બે લાઈન આપી છે, ત્રણ આપી છે, ચાર આપી છે, અને હજી એક કરી નાખું પાંચ લાઈન આપી, ચાલો હજી આડી એક લાઈન આપી, અને હવે પૂછે આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા, આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા, સાહેબ રીત એક ની એક, એકડા લખતા આવડે લખી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ, અહીંયા છે છ એકડા છે, કાંઈ વાંધો નહીં સરવાળો જ આવડે ને, છ ને એક સાત સાત તેરી એકવીસ, તો આની અંદર ટોટલ એકવીસ ત્રિકોણ થયા, કઈ રીતે, તો છ ને એક સાત આવા છ એકડા હોય એટલે ત્રણ ની જોડ બની, બરાબર ને, બે બે ની જોડ બનાવો તો ત્રણ બની, છ ને એક સાત સાત તેરી એકવીસ ડાયરેક્ટ થઈ જાય, નો ખબર પડે પણ ભલે સરવાળો કરવો પડે, છ ને પાંચ અગિયાર ને ચાર પંદર ને ત્રણ અઢાર ને ત્રણ એકવીસ, હવે અહીંથી વિચારવાનું સાહેબ આપણો જે આગળનો બેઝ હતો ને એના ઉપરથી આપણે કીધું કે આમાં એકવીસ ત્રિકોણ હોય, હવે સાહેબ આ તો ડબલ માળની બસ છે, બે માળનો બંગલો હોય નીચેનો માળ અને ઉપરનો માળ આ બંને સમાન હોય તો હું એમ કહું કે આમાં ભાઈ ફિક્સ એકવીસ જણા રહેવાનું છે, તમે કહો સાહેબ ઉપર એવો ને એવો માળ છે એમાં એક મિનિટ રાખી દો, તો આનો અર્થ એવો થયો કે સાહેબ અહીંયા ગણતરી એક બે ત્રણ ચાર પાંચ છ આ આમ જ થાય, પણ ગણતરી આપણે બે વખત નથી કરવાની, એક વખત ગણતરી કરી નાખો આમાં એકવીસ હોય આમાં એકવીસ હોય, આધાર જોઈ લેવાનો કે સાહેબ અહીંયા આધાર છે બરાબર છે, એવો ને એવો આધાર અહીંયા છે તો ખાસ તો કોઈ પણ બદલાવ નહીં થાય, તો આપેલી આકૃતિની અંદર કુલ ત્રિકોણ કેટલા, તો સાહેબ અહીંયા એકવીસ ને એકવીસ બેતાલીસ, આન્સર કયો આવશે બેતાલીસ, ક્લિયર, ચાલો હજી આમાં થોડોક ફેરફાર કરીએ, કદાચ નાનું મોટું કોઈને કન્ફ્યુઝન રહ્યું હોય તો આમાં દૂર થઈ, આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા આ તમારે કહેવાના છે, ચાલો ખાસ સમજો, લીટા નાના મોટી નો થાય, ભૂલાઈ નો જાય એકડા બગડા, ચાલો આપણે આ બિલ્ડિંગ ત્રણ માળ નું આવું બનાવી નાખ્યું, ત્રણ માળ નું બિલ્ડિંગ તમને અહીંયા દેખાય છે, સાહેબ એકડા લખો ને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, બસ પૂરું થયું, ગણતરી કેમ કરવાની, સ્પીડમાં ગણતરી કરવી, આઠ ની એક નવ, નવ ચોક છત્રીસ, કેમ કે આઠ સંખ્યા એટલે ચાર ની જોડ, નવ ચોક છત્રીસ, સાહેબ આની અંદર છત્રીસ ત્રિકોણ હોય તો સાહેબ આ માળ એવો ને એવો જ છે, આમાં છત્રીસ જ હોય, તો સાહેબ આ માળે ઉપરનો એવો ને એવો છે, આમાં તે કઈક છત્રીસ જ હોય, તમારા આધાર જોવાના છે, આ સાહેબ એક બેઝ, આ બીજો બેઝ, આ ત્રીજો બેઝ, આ ચોથો બેઝ, સાહેબ આ તો બિલ્ડિંગ ચાર માળનું થઈ ગયું, તો જે આમાં તે ઉપર છત્રીસ હોય, ક્લિયર છે, તો હવે તમારે વિચારવાનું છે આમાં છત્રીસ, આમાંય ત્રિકોણ છત્રીસ બને, આમાંય છત્રીસ ત્રિકોણ બને, જો આમાંય છત્રીસ ત્રિકોણ બનતા હોય તો છત્રીસ ગુણ્યા ચાર, સાહેબ એકસો ને ચુમ્માલીસ આપણો આન્સર આવે, ક્લિયર, આન્સર કેટલો આવશે એકસો ને ચુમ્માલીસ, તો અહીંયા એક કોન્સેપ્ટ છે, બેઝિક વસ્તુ જ છે ભાઈ, હવે આમાં થોડુંક હજી કંઈક અપડેટ લાવીએ ને આગળ જઈએ, આની આ રીતમાં જ કેમકે આવા પ્રશ્નો આપણને બહુ જોવા મળશે, ચાલો એક હવે એક જ અહીં પ્રશ્ન મૂકું છું, ખાલી ફોકસ સમજવા ઉપર કરજો, પેલા આપણે નાનેથી શરૂઆત કરીએ, આ જે બદલાવ લાવીએ છીએ એમાં થોડોક નાનકડો એવો બદલાવ લાવીએ પછી કઈક મોટા તરફ જઈએ, એક લાઈન અહીંયા મૂકી દઉં છું, એક લાઈન અહીંયા મૂકી દઉં છું, હવે એક લાઈન અહીંયા મૂકું છું,
અને એક લાઈન અહીંયા મૂકું છું. ક્લિયર? જો આકૃતિ એવી ને એવી છે, પણ નાના મોટા બદલાવ આપણે આમાં લાવ્યા છે. ગણતરી કેમ કરવાની? સાહેબ પેલા બેઝ પકડો. બેઝ એટલે આખી આકૃતિને આધાર આપીને એને આપણે બેઝ કહીશું. પાયો એટલે બેઝ આપણો. સાહેબ આખી આકૃતિનો આખા બિલ્ડિંગ નો પાયો ક્યાં છે? અહીં નીચે જોઈને ભાઈ પાયો. ક્રમ આપી દીધું, 1, 2, 3, 4, 5, 6, 7. સાહેબ 7 ને 1, 8, 8 3 24 ને 4, 28 થયા. તો આ બેઝ ઉપર 28 ત્રિકોણ બને. આ બેઝ ઉપર તમારે બધાને સરવાળો કરવાનો, કેટલા આવશે 28. સાહેબ અહીંયા તો 1, 2, 3, 4, 5, 6 ને 7 જ થયા. આમાં આ બેઝ ઉપર 28 બનશે. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7. સાહેબ આમાંય 7 થયા. આ બેઝ ઉપર જો, આ બેઝ ઉપર 28 બી ને, આ બેઝ ઉપર 28 ત્રિકોણ બને. આ બેઝ ઉપર એ કેટલા બનશે? 28. હવે ખાસ સમજવાનું છે, ઉતાવળ નથી કરવાની. સાહેબ હવે આ બધા ત્રણે ત્રણ બેઝ ની ગણતરી થઈ ગઈ. હું આ બે બેઝ જોઉં સાઈડ ના, આમાં ક્રમ લખી નાખો ને, એક નો બગડો. તો સાહેબ 1 ને 2, 3 આ બેઝ ઉપર 3 ત્રિકોણ બને. હવે અહીંયા તો સાહેબ ક્રમ આપી દો ને, 1, 2 ને 3. તો સાહેબ આ બેઝ ઉપર 1, 2 ને 3 એટલે ટોટલ 6 ત્રિકોણ બને. તો અહીંયા 6 અને હજી આ 3, બરાબર. 3 ને આપણે સાઈડ માં અત્યારે રાખીએ, પેલા આની ગણતરી કરી નાખીએ. સાહેબ 8, 8, 8, 24, 24 ને 6. તો સાહેબ 24 ને 36, 30 વત્તા જેમ 3 મૂકી દો 33. 33 નો તગડો વધી પડી 3, બરાબર. 33 નો તગડો વધી પડી 3. અહીંયા મૂકો એટલે કન્ફ્યુઝન ન થાય. હવે 3 ને 2, 5, 5 ને 2, 7, 7 ને 2. તો આપેલી આકૃતિની અંદર ટોટલ 93 ત્રિકોણ હશે. ક્લિયર? કેટલા ત્રિકોણ હોય? 93. બેઝ તો સાહેબ બેઝ પકડવાનો છે. આ 3 ની ગણતરી આપણે થઈ ગઈ છે એટલે હું લખતો નથી, અહીં સાઈડ માં તો લખી જ નાખો એટલે તમને કન્ફ્યુઝન ન થાય. ક્લિયર? ચાલો હજી આમાં કઈક આપણે રૂપાંતરણ કરીએ અને આવો હજી એકાદો દાખલો ગણી નાખીને પ્રેક્ટિસ કરી નાખીએ. આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા તમારે કહેવાનું છે? ભાઈ તમારે જરૂર લાગે તો સાથે સાથે દોરતી જવાની ભાઈ નોટ ની અંદર, જરૂર લાગે તો. હો ભાઈ, ભાઈ ઘણા ને એમ થાય સાહેબ અમારે જરૂર જ નથી, અમે શું કરવા દોરીએ. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો સાહેબ, અહીંયા બેઝ આપણે વધાર્યા છે થોડા ઘણા. પહેલું સાહેબ આ બેઝ ઉપર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. સાહેબ ગણતરી કેમ? તો 9 અને 1, 10. 10 ચોક 40, 40 ને 5, 45. સાહેબ આ બેઝમાં 45 ત્રિકોણ બને. જો ગણતરી 9 ને 1, 10, 8 સંખ્યા ગણી લીધી પેલા, બસ 5 વચ્ચેથી મૂકી દીધા. તો 9 ને 1, 10, 8 ને 2, 10, 6 ને 7 ને 3, 10, 6 ને 4, 10. તો 40 ને વચ્ચેના 5, 45. સાહેબ આમાં 45 તો અહીંયા રીતે જો આ જ બેઝ છે આખો, આમાં 45 બને. હવે અહીંયા જો તો બેઝ તો સાહેબ 1, 2, 3, 4. સાહેબ આનો સરવાળો કેટલો? 1, 2, 3, 4 નો. સાહેબ અહીંયા 10, આ બેઝ ઉપર 10 બને. હવે આ બેઝ ની વાત કરીએ તો સાહેબ 1, 2, 3, 4, 5, 6. સાહેબ આ બેઝ ઉપર 6 ત્રિકોણ બને, બરાબર. પણ 6 ત્રિકોણ કહેવાય નહીં સાહેબ, આ તો આપણો સરવાળો 6 થયો. 6 ને 1, 7, 7 તેરી 21. આની અંદર 21 ત્રિકોણ બને. અહીંયા બેઝ 1, 2 ને 3. તો સાહેબ આની અંદર હજી 6 બને. અહીંયા તો સાહેબ 1, 2, 3, 4, 5. સાહેબ અહીંયા 5 થયા છે. જો 1, 2, 3, 4, 5. હવે અહીંથી 6 ને 10, 6 ને 10, 16. આ 16 ને હું સાઈડમાં મૂકી દેવું અહીંયા કંઈક, કેમ કે આપણે સરવાળામાં પછી ભૂલ ન થાય. તો અહીંયા 16, 15, 21, 45, 45 કરો બધાને સરવાળો. સાહેબ 6, 6 ને 5, 11, 11 ને 1. તો સાહેબ 12, 12 ને 5, 17 ને 5, 22. 22 નો બગડો વધી પડી 2, 2 ને 1, 3, 3 ને 1, 4, 4 ને 2, 6, 6 ને 4, 10, 10 ને 4, 14. તો આપેલી આકૃતિની અંદર સાહેબ 142 ત્રિકોણ હશે. તો સાહેબ આવી કોઈ આકૃતિ પૂછે તમને અંદાજ આવવો જોઈએ કે આવી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ હશે. તો સાહેબ 142. ઓકે, ક્લિયર? ચાલો આગળ વધીએ. પહેલા આપણી સામે સાહેબ આ છેલ્લી તક આ શું? તો કે આપણે આપણી એપ્લિકેશનની અંદર બે અલગ અલગ કોર્સ મૂકેલા છે જેની માહિતી છે કંઈક. આ કોર્સની અંદર એક કોર્સ છે 0 to Hero, કે જેની અંદર આપણે આ લેક્ચરમાં જોયું ને એ જ રીતનું કન્ટેન્ટ. આગળ આપણે એક ગુણોત્તર અને પ્રમાણનો લેક્ચર પણ મૂકેલો છે સાહેબ, એ પણ તમે જોઈ શકો યુટ્યુબ ઉપર. તો મેથ્સ રીડિંગનો કોર્સ છે. આ ઉપરાંત એક ખાખી સ્પેશિયલ 110 માંથી 110,
બરાબર, એટલે કે જે વિદ્યાર્થીને ગુજરાતી કરવું છે, બંધારણ કરવું છે, ગણિત કરવું છે, રિઝનિંગ કરવું છે, એટલે તમારું જે 200 માર્કનું પેપર છે સાહેબ એમાંથી 110 માર્ક કવર થઈ જાય. તો અહીંયા આપણી એક ઓફર શરૂ છે આ બંને કોર્સની અંદર હાલમાં, ઝીરો ટુ હીરો, કે જેની અંદર તમને માત્ર ને માત્ર મેથ્સ રિઝનિંગ મળવા પાત્ર છે, જે 6 મહિના માટે તમને માત્ર 500 રૂપિયામાં મળવા પાત્ર છે. આ ઉપરાંત સાહેબ 12 મહિના માટે આ કોર્સ લેવા માંગતા હોય તો સાહેબ 6-6 મહિનાના બે વખત રિચાર્જ કરો તો એ જ જગ્યાએ તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, એટલે કે 12 મહિના માટે 1 વર્ષ માટે તમને આ સંપૂર્ણ કોર્સ છે મેથ્સ રીડિંગનો એ 900 રૂપિયામાં મળવા પાત્ર છે. આ ઉપરાંત સાહેબ ખાખી સ્પેશિયલ 110માંથી 110, આ કોર્સ પણ જો 6 મહિના માટે તમે લેવા માગતા હોય તો 750 રૂપિયા, માત્ર 150 રૂપિયા વધારે. આ ઉપરાંત જો 12 મહિના માટે, એટલે કે 1 વર્ષ માટે લેવા માગતા હોય તો 900 રૂપિયા. સાહેબ અહીંયા મેથ્સ રીડિંગ લ્યો ને એના ભાવ સાથે તમને ખાખી સ્પેશિયલ આખો કોર્સ મળી જાય, પણ અહીંયા 12 મહિના માટે તમે આ કોર્સ લેવા માગતા હોય તો સાહેબ સંપૂર્ણ મેથ્સ, સંપૂર્ણ બંધારણ, સંપૂર્ણ ગુજરાતી, સાહેબ તમને કોમ્પ્રિહેન્શન પણ આની અંદર કરાવવામાં આવ્યું છે. તો સાહેબ આખરી તક છે 21 માર્ચ સુધી, આપણે 26 જાન્યુઆરી આપણો કોર્સ લોન્ચ કર્યો, તમને ખ્યાલ હશે ઘણા વિદ્યાર્થી જોડાયેલા જ છે, એના પાસે તમે રિવ્યૂ પણ લઈ શકો, અચૂક રિવ્યૂ લેજો, કોઈ કોર્સ લીધેલો હોય તો એ રિવ્યૂ આપજો બીજા મિત્રોને, અને જે કોર્સ લેવા માગતા હોય, કોઈ કોર્સ લીધેલો હોય એવા વિદ્યાર્થી પાસેથી રિવ્યૂ લેજો, બરાબર. રિવ્યૂ વગર તમે જોડાતાય નહીં, અથવા તો તમે એ ગુણોત્તર પ્રમાણે આપણું એક લેક્ચર મૂકેલો છે સાહેબ, જે રેકોર્ડિંગમાં છે એ જ મૂકી દીધું, એવું નથી કે યુટ્યુબ માટે સારી વસ્તુ બતાવવા માટે અલગ અલગ વસ્તુ આમાં મૂકી છે, એ જ રીતે આકૃતિની ગણતરી જે ચેપ્ટર છે એ જ આમાં આપણે મૂકી દીધું છે. તો આ જ ટાઈપનું બધા ચેપ્ટરની અંદર પીરસવામાં આવશે, બરાબર. અને ફી પણ આપણે લોન્ચિંગ ઓફર હતી એટલે બહુ નોમિનલ રાખી હતી, પછી ઘણી ઘણી એક્ઝામો તમે જુઓ તો સીસીઈની ડેટ આવી ગઈ, આ ઉપરાંત કોન્સ્ટેબલ આવી ગઈ, આ ઉપરાંત સાહેબ પીએસઆઈ આવી ગઈ, તો ઘણા વિદ્યાર્થીનું કહેવું એવું હતું કે સાહેબ અમને આ ઓફરનો લાભ મળે, એટલા માટે આપણે વચ્ચે ક્યારેય ભાવ વધારો કર્યો જ નથી. અત્યારે 21 માર્ચ સુધી આ ભાવ રહેશે, ત્યાર પછી સાહેબ હવે હું ડેફિનેટલી કહું છું, જો જે ખરીદવા માગતા હોય એ 21 માર્ચ સુધીમાં ખરીદી લેજો, ત્યારબાદ આપણો નવો ભાવ 21 માર્ચ બાદ કયો થશે તો સાહેબ ઝીરો ટુ હીરોનો જે ભાવ છે, મેથ્સ રીડિંગનો ભાવ છે, એ 6 મહિના માટે 999 રૂપિયા, જ્યારે 1 વર્ષની વેલિડિટી માટે 1499 રૂપિયા. એ જ રીતે ખાખી સ્પેશિયલ કોર્સ લેવા માગતા હોય કે જેને કંઈક ખાખી પહેરવી છે સાહેબ, સ્વપ્ન રહી ગયું છે કે નહીં હવે ગમે એમ સાહેબ ખપે તો ખાખી જ ખપે, બરાબર, અને આ વખતે કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ બનવું જ છે, તો એવા વિદ્યાર્થી માટે આ ખાખી સ્પેશિયલ કોર્સ છે, જે 6 મહિના માટે માત્ર 1111 રૂપિયા ચાંદલો કરાવતો હોય ને એવી સ્થિતિ છે અહીંયા. અને એ જ રીતે 12 મહિના માટે, એટલે 1 વર્ષ માટે તમે લેવા માગતા હોય તો 1616 રૂપિયા છે, બરાબર. તો 21 તારીખ પછીનો આ ભાવ છે, પરંતુ તમે જો લેવા માગતા હોય તો 21 માર્ચ સુધીનો ભાવ આ છે. આ ભાવમાં તમને પછી ક્યારેય આ કોર્સ નહીં મળે, બરાબર. અહીંયા હું કોઈ તમને લોભામણી જાહેરાત આપતો નથી, આ પણ યાદ રાખજો. આપણે અહીંયા કન્ટેન્ટ આપવાનું છે, તમે તમારા મિત્રોને વાત કરજો કોર્સની, જે મિત્રો જોડાયેલા છે, અને જે લોકો જોડાવા માગે છે યુટ્યુબ ઉપર ડેમો જોઈ શકો છો. આ ઉપરાંત તમારા જે મિત્રો હોય જોડાયેલા હોય એના પાસેથી અચૂક પહેલાં તો રિવ્યૂ લેજો કે સાહેબ અમે અહીંયા એડમિશન લઈએ છીએ, 500 રૂપિયા અમે આપીએ છીએ, તો આ 500 રૂપિયામાં હું અમને 5000 જેટલી વસ્તુ મળશે, પહેલાં પૂછજો. તમને એમ લાગે કે નહીં સાહેબ રિવ્યૂ વ્યવસ્થિત છે તો જ કોર્સમાં જોડાજો. આ ઓફર માત્ર ને માત્ર 21 માર્ચ સુધી છે, ત્યાર પછી એની આ 21 માર્ચ પછી કોઈ કોર્સ લેવા માગતા હશે તો આ નવા ભાવ પ્રમાણે હશે. તમને કોઈ ઇસ્યુ હોય કે કોર્સ બાબતે કંઈ પૂછપરછ કરવી છે તો સાહેબ કોન્ટેક કોનો કરવો, તો સાહેબ અહીંયા એક હેલ્પલાઇન નંબર આપ્યો છે, આ હેલ્પલાઇન નંબર નોંધી લેજો, બરાબર. આમાં તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકશો. ઓકે, ચાલો આગળ વધીએ. બરાબર, આન્સર મને ખબર નહીં પડે, કેમ કે અહીંયા હું તમને બે પ્રશ્ન આપું છું, આ બે તમારી પ્રેક્ટિસ માટે છે. આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તમારે પ્રેક્ટિસ કરીને તમારી રીતે એક બુકની અંદર લખી નાખવાનું છે, બરાબર. અહીંયા એક લાઈન દોરું છું, એક લાઈન અહીંયા દોરું છું, હજુ એક લાઈન અહીંયા દોરું છું, હવે અહીંથી કંઈક પાઠ પાડું છું. આપણો કોન્સેપ્ટ હવે આખો ક્લિયર થઈ ગયો છે, જો સમજવાની ટ્રાય કરજો. આપણો અહીંયા કોન્સેપ્ટ છે એ આખો ક્લિયર થઈ ગયો, તો તમને સીધો જવાબ મળવો જોઈએ, આમાં ત્રિકોણ કેટલા છે મળી જાય, બરાબર. હવે બીજું સાહેબ, અહીંયા હું કંઈક આ રીતે કરું છું, અહીંયા પહેલા 3 લાઈન આમ દોરું છું, હવે સાહેબ આ બધી લાઈન આમ દોરું છું. સમજવાની ટ્રાય કરજો, આ તમારે તમારી જાતે ગણવાનું છે ભાઈ, ઉતાવળમાં ભૂલ ન પડે એનું પણ ધ્યાન રાખવાનું છે. હવે તો સાહેબ હવે અહીંયા એક લાઈન મૂકું છું અને એક લાઈન અહીંથી અહીંયા મૂકું, તો આ બંને આકૃતિમાં ત્રિકોણ કેટલા છે આ તમારે ગણીને કહેવાનું છે. આ બંને આકૃતિની અંદર
કુલ ત્રિકોણ કેટલા છે, આ તમારે તમારી રીતે એક પ્રેક્ટિસ કરવાની છે. ચાલો આગળ વધીએ. સાહેબ આ ત્રિકોણની બીજી રીત જોઈએ, હવે ત્રિકોણની ત્રીજી રીત જોઈએ, રીત નંબર 3. કે સાહેબ તમારે ત્રિકોણ ગણવા છે તો આ રીત આપણે ત્રીજી જોઈએ. બે રીત જોઈ લીધી, હવે ત્રીજી રીત. કે સાહેબ ઘણી વખત કેવા પ્રશ્ન આવશે કે ભાઈ ત્રિકોણની અંદર કોઈ ત્રિકોણ તમને જોવા મળે, જેમ કે અહીંયા મેં એક ત્રિકોણ આપ્યું એની અંદર હજી એક આ રીતે ત્રિકોણ જોવા મળે. સાહેબ આ ત્રિકોણની અંદર ત્રિકોણ જોવા મળે તો શું કરવું? આ રીત ત્રીજી જો ઘણી રીત શીખવાની છે ભાઈ, ધીમે ધીમે આગળ વધવાનું છે. સાહેબ અહીંયા ત્રિકોણની અંદર ત્રિકોણ તો આમે ગણીએ, કહીએ 1 2 3 4 ને એક આખું 5, પણ આવું નહીં કરવાનું. તમારે શું કરવાનું, બસ અહીંથી એક કોન્સેપ્ટ પકડો. જ્યારે કોઈ એક ત્રિકોણ છે એની અંદર એના દરેક ત્રિકોણની જે બાજુઓ હોય એના મધ્ય બિંદુમાંથી એક બીજું ત્રિકોણ પસાર થતું હોય, એટલે કે આ જે ત્રિકોણ આપ્યું એના દરેકે મધ્ય બિંદુમાંથી આ એક ત્રિકોણ, એની બાજુઓનો જે બિંદુ હોય મધ્ય, એમાંથી એક ત્રિકોણ પસાર થતું હોય, તો આ એક ત્રિકોણના એક સરખા 4 ભાગ કરના છે. એક વખત ત્રિકોણ જોવાની અંદર આવી ગયો હોય ને, એક ત્રિકોણની અંદર બીજું એક ત્રિકોણ આવ્યું હોય, તો સાહેબ આ એક સરખા 4 ભાગ કરે. કેટલા? એક સરખા 4 ભાગ કરે. આ વસ્તુ ક્લિયર? આપણે આ 4 ભાગ કરે બસ એટલો કોન્સેપ્ટ માઇન્ડમાં સેટ કરી દેવાનો છે. વત્તા, સાહેબ વત્તા તો આખું એક ત્રિકોણ તો છે જ તે, તો આની અંદર કુલ 5 ત્રિકોણ બને, તો આન્સર કયો આવશે? 5. સાહેબ એવું છે કે સાહેબ આ તો ડાયરેક્ટ ગણી શકાય, પરંતુ પ્રશ્ન આવો છે એટલે હજી આમાં આપણે ફેરફાર કરીએ. જુઓ હવે કોઈક આકૃતિ આવી આપી દીધી હોય તો, ચાલો આવી એક આકૃતિ છે, આની અંદર તમારે કહેવાનું ત્રિકોણની સંખ્યા કેટલી. ચાલો ત્રિકોણની અંદર હું એક ત્રિકોણ મૂકું, હજી મને મજા આવે તો આની અંદર હજી એક ત્રિકોણ મૂકું. ચાલો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? તમારો કોન્સેપ્ટ આ પહેલા પ્રશ્નની અંદર થઈ ગયો. ભાઈ પહેલો કોન્સેપ્ટ આપણે શીખી ગયા કે ભાઈ પ્રશ્ન પહેલો છે ને એની ઉપરથી આપણને એટલી તો ખબર પડી ગઈ છે કે ભાઈ કોન્સેપ્ટ કયો. તો સાહેબ આ ત્રિકોણની ગણતરી કરવી હોય ને, એક ત્રિકોણની અંદર જો બીજું ત્રિકોણ આવે, એક અંદર ત્રિકોણની અંદર બીજું કોઈ ત્રિકોણ એડ થાય, એક ત્રિકોણના 4 ભાગ પડે. તો સાહેબ આ મુખ્ય ત્રિકોણ એની અંદર પેલા એક ત્રિકોણ આવ્યું, એટલે આના 4 ભાગ પડ્યા હોય, એટલે આના આની મદદથી બીજા 4 ત્રિકોણ, એની અંદર પાછું એક આવ્યું, બીજા 4 ભાગ પડ્યા હોય, આની અંદર બીજા 4, અને એક આખું ત્રિકોણ. સાહેબ 4 વત્તા 4 8 8 ને 1. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? તો તમારો આન્સર કયો આવશે? ક્લિયર? ચાલો હજી કઈક જોઈએ, આમાં ફેરફાર કરીએ, કેમ કે આપણે પ્રેક્ટિસ છે ને એ જ મહત્વની છે ભાઈ એક્ઝામ ની અંદર, બાકી આપણને ગણતરી આવડી જ જશે. ચાલો અહીંયા દોરી આકૃતિ. ચાલો આ એક ત્રિકોણ, એની અંદર એક ત્રિકોણ, હજી હું એક ત્રિકોણ દોરું છું, એની અંદર હજી એક ત્રિકોણ દોરું છું, ધ્યાન આપજો ખાસ, અને આટલું દોરી આપણે હવે નહીં પાછું તમને દેખાય. ચલો ત્રિકોણ મેઇન છે, એની અંદર એક ત્રિકોણ આવ્યું છે, ત્રિકોણની અંદર એક ત્રિકોણ, એટલે આની મદદથી 4 ત્રિકોણ બને, એની અંદર એક ત્રિકોણ આવ્યું હજી બીજા 4 બને, સાહેબ એની અંદર હજી એક ત્રિકોણ આવ્યું બીજા 4 બને, વત્તા મુખ્ય એક ત્રિકોણ. તો સાહેબ 4 4 4 12 12 ને 1 13, તો આપેલી આકૃતિની અંદર કુલ કેટલા ત્રિકોણ છે? તો તમારો આન્સર કયો આવશે? 13. ક્લિયર છે? આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? તમારો આન્સર આવી ગયો 13. ઓકે ચાલો હજી એક છેલ્લું એક્ઝામ્પલ આવું જોઈ લઈએ. તમારો કોન્સેપ્ટ હવે કદાચ ક્લિયર થઈ જ ગયો હશે, છતાં આપણે એક નાનકડી એવી પ્રેક્ટિસ કરી લઈએ જેથી તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે. જો આ ત્રિકોણ, એની અંદર ત્રિકોણ, એની અંદર ત્રિકોણ, હજુ એની અંદર એક ત્રિકોણ મૂકીએ, ચાલો હજુ એની અંદર એક ત્રિકોણ મૂકીએ, હવે કદાચ નહીં સરખું દેખાય એટલે રહેવા દે. ચાલો ત્રિકોણની અંદર એક ત્રિકોણ, એટલે અહીંયા 4 બિંદુ, એની અંદર સાહેબ બીજું ત્રિકોણ બીજા 4 બિના, એની અંદર એક ત્રીજું ત્રિકોણ બીજા 4 બિના, એની અંદર હજી એક ત્રિકોણ બીજા 4 બિના, અને એક આખો ત્રિકોણ ગણો 4 4 4 4 16 16 ને 1 17. તો સાહેબ આપેલી આકૃતિની અંદર કુલ 17 ત્રિકોણ હોય. ક્લિયર? તો આ આપણી ત્રીજી રીત હતી કે ભાઈ ત્રિકોણ ગણવા છે, અલગ અલગ 3 રીત આપણે શીખ્યા. હવે આપણે જોઈએ રીત નંબર 4, ત્રિકોણ ગણવા માટેની રીત 4. આ પણ સમજવા જેવી છે, તમારે બધી રીત સમજવી પડશે, કારણ કે પ્રશ્નને જો અઘરો બનાવવો હશે તો આ લોકો શું કરશે, તો સાહેબ બે બે રીતુ ભેગી કરીને પ્રશ્નો બનાવશે. એ આપણે છેલ્લે જોશું કે બે બે રીતુ ભેગી કરીને પ્રશ્નો બનાવે, કે એક ભાઈ આ કોન્સેપ્ટ હોય, એક બીજો કોન્સેપ્ટ હોય, એક ત્રીજો કોન્સેપ્ટ હોય, તો કેમ બનો. ચાલો બેઝિક એક આકૃતિ દોરું છું, તમારે કહેવાનું છે આની અંદર ત્રિકોણ કેટલા. આ રીત આપણી 4 નંબરની છે.
હવે સમજો તો આ આકૃતિમાં ત્રિકોણ કેટલા? તમે કહેશો કે સાહેબ જો આની અંદર તો બે ન થયું, આપણે એટલું ભૂલી જાય, એટલું એકડા બગડા વાળું ન થયું. હા સાહેબ એમેય થાય, આમેય ગણીએ. કહીજો આ એક, આ બે, આ ત્રણ, આ ચાર. હવે આ ચાર ત્રિકોણ ગણ્યા પછી તો સાહેબ હવે આ બે, આ પાંચ, એ જ રીતે આ છ. છ થયા પછી હવે સાહેબ આ સાત, એ જ રીતે આ ઉપરનું સાહેબ આઠ. તો આપેલી આકૃતિમાં આઠ ત્રિકોણ છે, પણ સાહેબ આમ નો ગણાય. હવે હવે આપણે આમ ગણાય નહીં. કારણ તો સાહેબ હવે આપણે આ વસ્તુ કોન્સેપ્ટ થી શીખવી પડશે કે ભાઈ એક ત્રિકોણ છે, આ એક ચોરસ છે, એની અંદર આવી રીતે કઈક ત્રિકોણ બને છે. તમારે શું કરવાનું? કઈ નહીં, ક્રમ આપતા જ આવડે ને. એક, બે, ત્રણ, ચાર. મોટી સંખ્યા કઈ પકડી લ્યો? મોટી સંખ્યા ચાર. એના બમણા કરીને લખી નાખો, ચાર દુ આઠ. સાહેબ આપેલી આકૃતિની અંદર કુલ આઠ ત્રિકોણ હોય. ક્લિયર? તો આપણો આન્સર કયો આવશે? આઠ. ચાલો હજી કઈક ત્રિકોણની આકૃતિ જોઈ લઈએ, હજી સમજીએ. ચાલો આવી કોઈ આકૃતિ આપી દીધી છે અને તમને પૂછે કે આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? તમારો નિયમ તો સાહેબ ધીમે ધીમે શીખવાનું છે. એકડા લખતા આવડે એટલે આવડી જાય. ચાલો હું અહીંયા એકડા લખું છું. આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા? સાહેબ અહીંથી શરૂ કરો, ગમે ત્યાંથી શરૂ કરો. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. સાહેબ મોટો અંક કયો? છ. બમણા કરીને લખી નાખો ને, છ ગુણ્યા બે. સાહેબ છ દુ બાર. આપેલી આકૃતિની અંદર કુલ ત્રિકોણ કેટલા? ક્લિયર? જો આપણે વન બાય વન જોવાનું છે, ફેરફાર પછી કરવાના છે. એટલે આપણે લેક્ચર જોશો ને તો લેક્ચર અંદાજે થોડાક વધારે લાગશે, પણ એક વખત આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થયો, આકૃતિની ગણતરી ગમે એવું પૂછશે તકલીફ નહીં પડે. ચાલો હજુ આમાં આગળ વધીએ. સાહેબ હવે આ લોકોને આવું મન થશે કદાચ અને આકૃતિ કઈક ફેરફાર વાળી કરશે. આ રીતે સાહેબ આ વિકર્ણ દોર્યો, અહીંયા બીજો વિકર્ણ, અહીંયા વચ્ચે આમ લીટો કરશે, પછી હજી અહીં કઈક આમ લીટો કરશે. હવે કે છે આપેલી આકૃતિ ત્રિકોણ કેટલા? તમારો સાહેબ નિયમ એક જ છે ભાઈ, ગમે આકૃતિ ભલે ને આપે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. મોટી સંખ્યા કઈ? આઠ. સાહેબ સીધું સાદું રૂપ આપો, આઠ દુ સોળ. આપેલી આકૃતિની અંદર કુલ સોળ ત્રિકોણ હોય. ક્લિયર? ચાલો હવે આમાં આપણે નાનકડા એવા ફેરફાર કરવાના છે. સાહેબ હું બે બે આકૃતિ ભેગી બનાવું છું. જોજો ખાસ ઉતાવળ નહીં. આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા તમારે મને કહેવાનું છે. આ રીતની કોઈ હું આકૃતિ ડ્રો કરું છું કે ભાઈ બે ચોરસ એને હું ભેગા કરું છું, એની મદદથી એક લંબ ચોરસ બનાવો, એટલે આપણને ત્રિકોણ મળ્યા કઈ. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? સાહેબ હવે ગણતરી કરવા બે. હવે આપણને હું ખબર છે, એક નિયમ ખબર છે. કયો? તો સાહેબ આમાં ગણવા હોય ને તો ગણાય જાય. એક, બે, ત્રણ, આમાં ચાર. ચાર દુ આઠ, કેમ કે નિયમ આપણો આ છે, ચાર દુ આઠ. તો આની અંદર આઠ ત્રિકોણ હોય. બીજું તો સાહેબ આમાં ગણાય જાય, એક, બે, ત્રણ ને ચાર. સાહેબ અહીંયા આમ ન થાય, ચાર દુ આઠ, સાહેબ આમાં આઠ થાય. તો આઠ ને આઠ સોળ. સાહેબ જવાબ ખોટો. અહીંયા આઠ ને આઠ સોળ, આ જવાબ ખોટો. કેમ? તો સાહેબ હું બોલું સાંભળજો. જ્યારે આવી કોઈ પણ બે આકૃતિ ભેગી થતી હોય, કોઈ પણ બે આકૃતિ, તમારે એક જ વસ્તુનો વિચાર કરવાનો છે. સાહેબ આવી જોડાણ વાળી આકૃતિ હોય ને, એટલે આપણે ઉતાવળમાં ભૂલ કરવાની નથી, બહુ ભૂલતા છે. સાહેબ અહીંયા જોડાય છે, જો આ બે આકૃતિ અહીંયા જોડે. જ્યારે કોઈ બી આકૃતિ જોડાતી હોય તો એની મદદથી ત્રિકોણ બનતું જ હોય. ધ્યાને લેવાનું જ છે, ગણવાનું જ છે. જો આ એક બીનું અને એક અહીંયા બને, જો તો આ સાહેબ બે આકૃતિ જોડાણી ને તો એની મદદથી પણ ત્રિકોણ બનતું હોય. તો આવા વધારાના જે બે ત્રિકોણ બને, સાહેબ આઠ વત્તા આઠ વત્તા બે, તો સાહેબ સોળ. સોળ ને બે, જવાબ આવશે અઢાર. તો આપેલી આકૃતિની અંદર કુલ ત્રિકોણ કેટલા? સાહેબ ગણતરી થઈ ગઈ. આ ભાઈ આઠ ને આઠ સોળ, સોળ પછી આ એક સત્તર, પછી એક અઢાર. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? તો તમારો જવાબ કયો આવી ગયો? અઢાર. સાહેબ હજી આમાં ફેરફાર કરી, આ તો બે આકૃતિ હતી. હવે કદાચ એ લોકોને મજા આવે તો આ રીતની કઈક આકૃતિ મૂકે. ચાલો હજી આમાં આપણે ફેરફાર કરતા જ જવાના છો, કેમ કે આપણું કામ છે ફેરફાર કરવાનું. ચાલો આવી કોઈ આકૃતિ છે. હવે આની અંદર તમને ત્રિકોણ ગણવાનું કહે છે. પેલા તો તમારે થોડુંક વિચારવાનું છે ભાઈ, ઉતાવળ કોઈ પણ પ્રકારની અહીંયા કરવાની નથી. આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા? આપણો બેઝિક કોન્સેપ્ટ કયો? સાહેબ હવે હું ગણાવતો નથી. આમાં આઠ ત્રિકોણ હોય, હા સાહેબ. આમાં આઠ ત્રિકોણ હોય, હા સાહેબ. આમાં આઠ ત્રિકોણ હોય, હા સાહેબ. તો સાહેબ આઠ આઠ આઠ, ચોવીસ ત્રિકોણ થઈ ગયા. કેટલા? ચોવીસ. હવે આગળ શું? તો સાહેબ હવે તમે જુઓ ને,
બે આકૃતિ જ્યાં જોઈન્ટ થતી હોય એ ભાગ પકડો. સાહેબ અહીંયા આ બે આકૃતિ જોઈન્ટ થઈ, જો આ ઉપરની બે ની વાત કરો, આ બે જોઈન્ટ થાય એટલે આની મદદથી એક આ ત્રિકોણ બને, આ એક ત્રિકોણ બન્યું, એવું જ અહીંયા બીજું ત્રિકોણ બનશે. એટલે હજી આની અંદર હું બે ત્રિકોણ ઉમેરું. હવે તો સાહેબ આ આકૃતિ ભૂલી જાઓ. હવે સાઈડ ની આ બે આકૃતિ સમજો. પેલા તો સાઈડ માં આ જે બે આકૃતિ છે એ સમજો. હવે આ બે ભેગી થઈ તો આની મદદથી સાહેબ આ એક અને એક ત્રિકોણ અહીંયા બન્યું. સાહેબ આ બે ત્રિકોણ બનશે બરાબર. તો અહીંયા બીજા બે ત્રિકોણ તો વધતા બે. હવે તો સાહેબ આ ત્રણે ત્રણ આકૃતિ ભેગી થઈને કઈ બને? તો હા સાહેબ, આ ત્રણે ત્રણ આકૃતિ જો આ બિંદુએ ભેગી થાય અહીંયા એક નવું ત્રિકોણ બને. સાહેબ બે બે આકૃતિ ભેગી થતી હોય તો ઉતાવળ નહીં કરવાની. તો સાહેબ આવી રીતે ત્રણ આકૃતિ ભેગી થતી હોય તોય ઉતાવળ નહીં કરવાની જો અહીંયા ત્રણ આકૃતિ ભેગી થઈ. તો આની અંદર કેટલા ત્રિકોણ? હજી એક ઉમેરવું પડશે. સાહેબ આપણો જવાબ કયો આવશે? 24 ને 2 26 ને 2 28 ને 1 29. સાહેબ ભૂલથી 28 નહીં કહેવાનું, આપણો આન્સર આવશે 29. ક્લિયર? તો અહીંયા ત્રણ ત્રિકોણ ભેગા થયા તોય કંઈક ફેરફાર થયો તો એ તમને આવડવો જોઈએ. ચાલો તમારી પ્રેક્ટિસ માટે, સાહેબ આપણે પ્રેક્ટિસ તો આપવાની જ હોય ને, આ તમારી પ્રેક્ટિસ. આપેલી આકૃતિની અંદર કુલ ત્રિકોણ કેટલા? સાહેબ તમારે મન કહેવાનું છે, આ તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે ભાઈ. કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખજો, કોઈ ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો ભાઈ, બરાબર. હજી અહીંયા લીટા આપણે કરવા પડશે. આ રીતે તમારે કહેવાનું છે આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા. આવી આકૃતિ આપણે ચોરસમાં શીખી ગયા, ચોરસ ગણવા હોય કઈ નહીં વિચારવાનું, પણ ત્રિકોણ ગણવા છે તો તમારે વિચારવું પડશે આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા. સાહેબ જો આને ત્રિકોણ નહીં સમજતા, ઓકે. ચાલો આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. તમારે કહેવાનું છે કે આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ, સાહેબ અંદાજિત અથવા તો સાચો આંકડો મને કહેવાનો ભાઈ એટલા હશે, ઓકે. તો આ તમારે જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો તો અહીંયા આપણે કેટલી રીત? 4 રીત જોઈ ગયા. હવે સાહેબ રીત નંબર 5 જોવાની છે. રીત નંબર 5, રીત 5 માં આપણે જોઈએ. તો સાહેબ તમને આવું કે કોઈ એક ત્રિકોણ છે એની અંદર હજી કંઈક આવા નાના નાના ઘણા ત્રિકોણ આપેલા છે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો આના 8 છેદમાંથી એક ત્રિકોણ બનાવી આ રીતે, અહીંથી એક, એક મિનિટ, અહીંથી બનાવી આ એક, અને અહીંયાથી મૂકી દી આ બે લાઈન દોરીએ. હવે એ જ રીતે અહીંયા પણ કંઈક લાઈન દોરીએ સાહેબ આ એક, અને એ જ રીતે અહીંયા એક દોરીએ આ બે. હવે સાહેબ આને જોડી દો, આ બધાને જોડી દઉં છું, અને એ જ રીતે આ બધાને જોડી દઉં. અને હવે તમને અહીંથી પ્રશ્ન પૂછે કે સાહેબ આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? સાહેબ આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? આવો ભાઈ પ્રશ્ન આવી ગયો. પ્રશ્ન કેવો? આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? સાહેબ આપણે ગણતરી ઘણી રીતે કરી શકીએ, ઘણી રીતે કરી શકીએ. પહેલા તો હું સાહેબ આમ નામ ગણું, આ એક આ બે, સમજો હું આમ નામ ગણતરી કરું છું, કેમ કે આપણે તો અહીંયા પ્રેક્ટિસ કરવાની ને. તો અહીંયા હું એકડા લખું છું સાહેબ, આ એક આ બે આ ત્રણ આ ચાર આ 5 6 7 8 9, આ 9 ત્રિકોણ થયા. હવે તો સાહેબ આને હું ભેગું કરું છું, આ 10. હવે એ જ રીતે આખું સાહેબ 11. હવે એ જ રીતે તો સાહેબ હું આને કઈક ભેગું કરું તોય ત્રિકોણ બને, જો આ 12. હવે સાહેબ એ જ રીતે સાહેબ આ 12 થઈ ગયા. હવે આ બેન ભેગું કરું તોય ત્રિકોણ બને, આ 13. હવે કોઈ ત્રિકોણ બને જ નહીં. તો સાહેબ આવા પ્રશ્ન તમારે સોલ્વ કરવા માટે રીત ઘણી હોય. આ તો આપણે પહેલી રીત જોઈ કે સાહેબ આ ગણતરી કરી 9 સુધીના ત્રિકોણ, પછી એક અહીંયા ઉપર 10, પછી એક આખું 11, પછી એક આ 12 અને એક આ 13. હવે બીજું એક રીતે આમ પણ ગણી શકો, જો કે ભાઈ 9 બરાબર એના બમણા કરી નાખો અને એમાંથી 5 બાદ કરી નાખો, 9 2 18, 18 - 5, 18 - 13, 5 એટલે જવાબ કયો આવે? 13. આપેલ આકૃતિની અંદર કુલ ત્રિકોણ કેટલા? તમારો જવાબ કયો આવી ગયો? 13. ચલો આપણી આ બે રીત થઈ, એક તો ગણતરી કરી તોય જવાબ આવી જાય બરાબર, કે 9 પછી આ 10 આ 11 આ 12 ને આ 13, તોય જવાબ આવી ગયો. બીજું તો સાહેબ આવી રીતે ક્રમ આપો, મોટી સંખ્યાના બમણા કરો, 9 2 18 18 - 5. સાહેબ અહીંયા ફરજિયાત જે સંખ્યા આવી હોય એ મોટી સંખ્યા, એને આપણે n કહેવાનું છે. તો n પછી 2n કરવાનું, 2n - 5. આ બેઝ પરથી પણ જવાબ મળે, આ સૂત્ર પરથી પણ ગણતરી થાય.
હવે સાહેબ આપણે આમ નથી ગણવું તો કઈ રીતે ગણવાનું છે? આપણે આમ ગણતરી જ નથી કરવી તો કઈ રીતે? સાહેબ હવે આપણો નિયમ શું છે? ત્રિકોણ એકડા બગડા તગડા લખીને જ કરવાનું. સાહેબ અહીંયા ભાગ જુઓ, એક બે ને ત્રણ, આના ત્રણ ભાગ પડે, અહીંયા ત્રણ ભાગ પડ્યા, અહીંયા ત્રણ ભાગ પડ્યા. સાહેબ ત્રણ ત્રણ ભાગ પડ્યા ને, અહીંયા એક બે અને ત્રણ કટકા પડ્યા. જુઓ અહીંયા એક ટુકડો, અહીંયા બીજો ટુકડો, અહીંયા ત્રીજો ટુકડો. સાહેબ એક બાજુ જોઈ લો, એક ટુકડો, બીજો, ત્રીજો, ત્રણ ટુકડા પડે છે. ત્રણ ટુકડા પડે એટલે તમારે ત્રણ સંખ્યા લખી નાખવાની, એક બે અને ત્રણ લખી નાખી. અહીંયા ત્રણ સંખ્યા લખી જ નાખવાની, પેલા ત્રણ ટુકડા પડ્યા તો ત્રણ સંખ્યા લખી નાખી, એક બે અને ત્રણ. પછી સાહેબ એક ની સામે પાછી શરૂઆત કરો, એક થી શરૂઆત કરવાની. હવે સાહેબ આમાં ક્રોસમાં ગુણાકાર કરીને મૂકતું જવાનું, એક ને બે બરાબર. સાહેબ એક અહીંયા સરવાળો કરીને મૂકતું જવાનું, એક ને બે સાહેબ ત્રણ. હવે અહીંયા પાછો ક્રોસ, ત્રણ ને ત્રણ છ. હવે સમજો, હવે ખાસ સમજો આપણો નિયમ. તો સાહેબ એક તો ટુ એન માઇનસ પાંચ કરો, બીજું તો સાહેબ અહીંયા એક બે ને ત્રણ ભાગ પડ્યા આકૃતિના, એક આકૃતિના અહીંયા એક બે અને ત્રણ ભાગ પડ્યા, ત્રણ ભાગ પડ્યા એટલે ત્રણ એકડા લખી નાખો, એક બે અને ત્રણ. પછી સાહેબ એક ની સામે એક મૂકીને શરૂઆત કરજો. હવે એક ને બે કેટલા થયા? ત્રણ. ત્રણ ને ત્રણ કેટલા થયા? છ. હવે તો સાહેબ આ બધાનો સરવાળો આવડે, સરવાળો કરો, છ ને ત્રણ નવ, નવ ને એક દસ, વત્તા. હવે ખાસ સમજવાનું છે, જો આ રીત પકડો તો ક્યારે વેરિયેશન નહીં આવે, આ રીતમાં થોડું ઘણું વેરિયેશન આવે છે. આગળ જતા કોઈક મોટી આકૃતિ આવી તો આની રીતથી જવાબ ક્યારેક ખોટો પડે, પણ આ રીતમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું વેરિયેશન આવતું નથી. તો તમારે કોઈ રીત સમજવી છે, કોઈ રીત ભણવી છે, તો તમને એટલી ખબર હોવી જોઈએ કે સાહેબ આપણે આ રીત ગણે. સાહેબ એક ને ત્રણ ચાર, ચાર ને છ દસ. હવે તો સાહેબ એક મૂકીને એક સંખ્યા લખતી જાઓ, નીચેથી છ હતા એક મૂકી દો છ, પછી એક સંખ્યા હોય ને આમાં ઉમેરી દો વત્તા ત્રણ, જવાબ કેટલો આવ્યો? તેર. તો સાહેબ જવાબ તો બે માં આવી ગયો, આનો આન્સર એ કેટલો આવશે? તેર. હવે એક મૂકીને એક સંખ્યા કદાચ પાંચ લાઈન થઈ હોય તો હજી એક લખવાની, ક્લિયર છે? ક્યાં તો તમે એકડા લખી નાખો, નવ દુ અઢાર, અઢાર માઇનસ પાંચ, અહીંયા ટુ એન માઇનસ પાંચ અને ફોલો કરો, અથવા તો એક બે ને ત્રણ ખાના છે તો લખી નાખો એક બે ત્રણ, એક ને બે ત્રણ, ત્રણ ને ત્રણ છ, બધાને સરવાળો એક વખત લખી નાખો દસ. હવે એક મૂકીને એક સંખ્યા લખવાની છે, ઉમેરવાની છે, એક મૂકી દીધું, એક સંખ્યા ત્રણ ઉમેરી દીધી, અહીંયા જવાબ આવી ગયો તેર. ચાલો અહીંયા પ્રેક્ટિસ ની જરૂર પડશે બરાબર, તો બીજું એકાદ ઉદાહરણ જોઈ લઈએ. ચાલો આવું કઈક એક ઉદાહરણ છે આપણી પાસે. હવે આમાં ત્રિકોણ કેટલા ને આ આપણે ગણવું. ચાલો પેલા તો અહીંયા આ ડ્રો કરી નાખીએ, આ એક, આ બે, અને અહીંયા ત્રણ લાઈન આપણે લીધી છે. હવે એના ઉપરથી અહીંયા કઈક લાઈન દોરીએ, આ એક, આ બે, એ જ રીતે અહીંયા ત્રણ, અહીંયા ત્રણ લાઈન દોરી. હવે અહીંથી આમ કરી નાખો ને, આ એક બરાબર, આ બે, અને અહીંયા ત્રણ, ક્લિયર? આવજો આમાં પાછું નાના નાના ત્રિકોણ તમારે ન સમજવાનો હો ભાઈ. તમે એમ કહો સાહેબ દેખાય નહીં, તો મારી દોરવામાં ભૂલ હોય ભાઈ, તમે થોડા ભૂલ કરવાના ક્યારે? તો તમારે હવે આની ગણતરી કરવી. નિયમ કયો? તો સાહેબ અહીંયા જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ. સાહેબ મોટી સંખ્યા સોળ, ટુ એન માઇનસ ફાઈવ, સોળ દુ બત્રીસ, બત્રીસ માઇનસ પાંચ, તો આપેલા ત્રિકોણની અંદર કુલ ત્રિકોણ સત્યાવીસ આવે. આન્સર કયો? સત્યાવીસ. આ રીત નંબર એક, ભાઈ મોટી સંખ્યા પકડો, એને ગુણ્યા બે કરીને પાંચ બાદ કરો. હવે મેં તમને હમણાં વેરિએશનની વાત કરીને, થોડું ઘણું આમાં કંઈક વેરિએશન આવતું હોય, પણ હવે તમારે શું કરવાનું છે? સાહેબ આના ભાગ જોવાના છે. ભાગ કેટલા? સાહેબ આ એક ભાગ, બે ભાગ, ત્રણ ભાગ, ચાર ભાગ. આ ચાર ભાગ પડ્યા, ચાર ભાગ પડ્યા એટલે તમારે ક્રમમાં સંખ્યા લખવાની, આ એક, બે, આ ત્રણ અને ચાર. હવે તો સાહેબ એક ની બાજુ એક લખી નાખો ને, હવે બધાનો ક્રમમાં સરવાળો કરી લખતા જાઓ, એક ને બે ત્રણ, સાહેબ ત્રણ ને ત્રણ છ, સાહેબ છ ને ચાર દસ. હવે પેલા આનો બધાને સરવાળો કરી નાખો, છ ને ત્રણ નવ ને એક દસ, દસ ને દસ વીસ, કેટલા થયા? વીસ. હવે તો સાહેબ એક મૂકીને એક સંખ્યા પકડો, આ મૂકી દો આને પકડી લ્યો, આ મૂકી દો આને પકડી લ્યો, આ ઉમેરી દો, છ ને એક સાત, આમાં ઉમેરો સાહેબ વીસ ને સાત, જવાબ કેટલો આવ્યો? સત્યાવીસ. આન્સર કયો આવશે? સત્યાવીસ. ક્લિયર? તો આવી રીતે આવા કોઈ ત્રિકોણના પ્રશ્નો પૂછાય તો એની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. રીત કાં તો આ યાદ રાખો, ક્યાં તો આ યાદ રાખો. હું એવી સલાહ આપું છું કે આ રીત લાગશે હેલી, આ રીત થોડીક સમજવામાં અઘરી લાગશે, પરંતુ તમારે આ રીત યાદ રાખવાની છે.
એનું માત્ર રીઝન એટલું જ છે કે આમાં ક્યારેય વેરિએશન નહીં આવે, ભૂલ પડવાની સંભાવના બહુ જ ઓછી છે. ક્લિયર છે? તો અહીંયા આપણે ત્રિકોણ સુધીની પાંચ રીત જોઈ. હવે આગળ તો હજી સાહેબ છઠ્ઠી રીત પણ છે, બરાબર. પણ એ બબ્બે આકૃતિ ભેગી થતી હોય એની મદદથી ત્રિકોણ કેવા બને એની ગણતરીના પ્રશ્નો આમાં પૂછાતા હોય. ત્યારબાદ સાહેબ કે ઘણી વખત ત્રિકોણ એ રીતે હોય કે આપણે જે રીત જોઈ ને એવી બે બે રીત ભેગી થતી હોય ને એ રીતે કોઈ આકૃતિ આવી તો કઈ રીતે ગણતરી કરવી. ક્યારેક કોઈ સ્ટાર આવી ગયો હોય એની ગણતરી, જો અહીંયા કોઈ સ્ટાર એટલે શાહરૂખ ખાનની વાત નથી, સલમાન ખાનની વાત નથી, હો ભાઈ, સ્ટાર એટલે તો સાહેબ જે સ્ટાર આવે ને એની આકૃતિની વાત છે. આપણો મુદ્દો મૂળ છે ત્રિકોણની ગણતરી. ક્લિયર? ચાલો તો આગળ વધીએ. આપણે પાંચ રીત જોઈ, આજે આપણે જોશું રીત નંબર છ. સાહેબ અહીંયા એક આકૃતિ આપી છે, આ આકૃતિની અંદર ત્રિકોણ કેટલા? સાહેબ ત્રિકોણની ગણતરી કરવી છે, અહીંયા કોઈ સિમ્બોલ છે એ સ્ટારનો દેખાય છે આપણને. સાહેબ હવે ગણતરી કઈ રીતે? પહેલા આ ગણી નાખો, આ સાહેબ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ અને આ છ. સાહેબ આપણને એટલો અંદાજ આવ્યો કે આ સ્ટારની અંદર છ ત્રિકોણ છે, પણ જવાબ છ નથી આવતો. હજી આ સિવાય તો સાહેબ અહીંયા દેખાય છે, જો એક આ ત્રિકોણ, આ સાત નંબરનું ત્રિકોણ. હજી એ જ રીતે આપણને એક નવું ત્રિકોણ આ દેખાય છે, આ આઠ નંબરનું ત્રિકોણ. સાહેબ ફરી વખત અહીંયા તમને કેટલા દેખાય? એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. તો છ ત્રિકોણ આ છે જે સાઈડમાં તમને દેખાય છે, આ છ. તો સાહેબ છ વત્તા સાહેબ એક ત્રિકોણ આ સાત અને એક ત્રિકોણ આ, તો છ વત્તા બે કુલ અહીંયા ત્રિકોણની સંખ્યા કેટલી આવશે? તો સાહેબ ત્રિકોણની સંખ્યા આઠ આવશે. તો આપણો ફાઇનલ આન્સર કયો આવવો જોઈએ? આઠ. ક્લિયર? આપેલ આકૃતિની અંદર અથવા તો અહીંયા આપણને જે સ્ટાર દેખાય આ સ્ટારની અંદર કુલ ત્રિકોણ કેટલા? તો તમારો જવાબ કયો હશે? આઠ. ક્લિયર? હવે આ તો આ સ્ટાર થયો, હવે તમને એમ થાય કે સાહેબ આ રીતનો સ્ટાર આવ્યો હોય તો શું કરવાનું, આ રીતનો કોઈ સ્ટાર આવ્યો હોય તો શું કરવાનું? સાહેબ પહેલાં જુઓ તો આ બે આકૃતિ હરખી છે. આગળ જે આકૃતિ હતી એ અને આ આકૃતિ બે સમાન દેખાય છે. જો ના ભાઈ, અહીંયા તો એક આ રીતે ઉલટું ત્રિકોણ ને અહીંયા ચતુ ત્રિકોણ, બરાબર, બે ગોઠવાયેલા હોય ને એવું લાગતું, પણ અહીંયા એવું નથી. આ સ્ટાર કેવો છે ખબર? આપણે નાના હતા ને ત્યારે આ રીતે બનાવતા હોય ને આડેધડ, બરાબર. હજી મોટા થઈ ગયા તો એ ઘણા આવા સ્ટાર બનાવે છે હજી. તો આ સ્ટાર છે ને એ અલગ છે અને આ જે સ્ટાર છે ને એ અલગ છે. જો આ ચોક્કસ માપ લઈને આપણે બે ત્રિકોણ મૂક્યા અને એ જ રીતે અહીંયા તો સાહેબ આ એક આકૃતિ છે ને આપણે આ રીતે બનાવી પેન ઉઠાવ્યા વગર, જો એક બિંદુથી છેલ્લા બિંદુ સુધી આપણે જોડી લીધું. તો આ બે આકૃતિ અલગ અલગ છે, ભૂલ ન પડે. સાહેબ એક આકૃતિ તો સાહેબ બે ત્રિકોણ ચતુર્ણ ઉલટો મૂકી દીધો તો એની અંદર ત્રિકોણની સંખ્યા કેટલી? તો આઠ. ગોખી નાખો ને તો હાલ છે, કેમ કે બેઠા પ્રશ્ન પૂછાય છે અહીંયા. હવે આવો કોઈ સ્ટાર આવ્યો તો સાહેબ કાંઈ નહીં, ગણતરી તો આવડે ને. આ એક, એ જ રીતે અહીંયા બે, સાહેબ અહીંયા ત્રણ, આ ચાર, આ પાંચ. સાહેબ આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? આપણે પાંચ ત્રિકોણ ગણ્યા. હવે તો સાહેબ જ્યાં આ જોડાય છે ને એ બધા બિંદુ જુઓ, અહીંથી બીજા બનશે. જો તો યાદ રાખવા માટે હું એવું કહું, આ પાંચ તો થઈ ગયા, બીજા દરેક બિંદુમાંથી એક એક બનશે, તો પાંચ ને પાંચ આપણો જવાબ આવશે દસ. તો આપેલી આકૃતિની અંદર કુલ ત્રિકોણ કેટલા? તો જવાબ કયો આવે? દસ. તમને એમ થાય સાહેબ આવું ગોખતા તમને આવડતું, તો હવે શું કરવાનું? તો કાંઈ નહીં, આમાંથી બનતા હોય ને એવા ત્રિકોણ વિચારીએ. જો કયા પાંચ બને, જો મેં તો તમને એવું જ કીધું, હું સલાહ એવી જ આપું કે આવો સ્ટાર આવે ને તમને એમ લાગે હાથે દોરેલો સ્ટાર છે, બસ પૂરું થઈ ગયું. ત્રિકોણ કેટલા હોય? દસ. ગોખી નાખો, પણ હવે ગણવા હોય તો ગણી નાખીએ. જો અહીંથી એક બનાવું છું, આ એક હું અહીંયા લખું છું, આ બિંદુમાંથી મેં એક તમને દેખાડ્યું. ચાલો હવે એ રીતે આને ક્રમ જ આપી દો. ચાલો આ પાંચ થયા હતા, આ છ, હવે પેન બદલાવીએ, આ બિંદુમાંથી દોરીએ. સાહેબ જો તો આ એક ત્રિકોણ અહીંયા બનશે, તો સાહેબ આ બિંદુમાંથી સાત ત્રિકોણ બની ગયા. હવે તો સાહેબ આઠમું ત્રિકોણ આ બિંદુમાંથી બનાવીએ. ચાલો તો આ બિંદુમાંથી હું ત્રિકોણ બનાવું છું. જોજો સાહેબ આઠ ત્રિકોણ બની ગયા, બરાબર. કેટલા ત્રિકોણ બન્યા? આઠ. હજી સાહેબ મારે આ બિંદુમાંથી ત્રિકોણ બનાવવું છે, આ બિંદુમાંથી એક ત્રિકોણ બનાવવું. જોજો બરાબર, અહીંયા આપણું બિંદુ છે ને અહીંથી આમ બનાવીએ. ચાલો આ નવ ત્રિકોણ બની ગયા, આ લીલી પેન ભૂલી જાજો. હવે સાહેબ હજી એકાદું ત્રિકોણ બનશે, તો સાહેબ આ બિંદુમાંથી બનાવીએ. જો સામેની બાજુએ, બરાબર, આ બિંદુમાંથી આપણે સામેની બાજુએ બનાવીએ. જો આ આખું, ઓકે, તો કેટલા ત્રિકોણ બન્યા? દસ. તો સાહેબ અહીંયા બહારના જે ત્રિકોણ હતા, જે બાહ્ય તમને ત્રિકોણ દેખાતા હતા, એક, બે, ત્રણ, ચાર ને પાંચ. હવે તો સાહેબ જ્યાં આ બિંદુ ભેગા થતા હતા ને ત્યાંથી એક એક ત્રિકોણ પાછું રચાતો હતો.
તો આવી રીતે સાહેબ 5 + 5 કુલ મળીને અહીંયા 10 ત્રિકોણ બને. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા તમારે કહી દેવાનું? સાહેબ આ આકૃતિની અંદર 10 ત્રિકોણ છે. ક્લિયર છે વસ્તુ? વધારે વિચારવા નથી, ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે આપેલી આકૃતિમાં 10 ત્રિકોણ છે. ચાલો આ તો વાત થઈ ગઈ સ્ટારની. હવે તો સાહેબ હવે આપણે બે આકૃતિ, આપણે આગળ અત્યાર સુધીમાં 7 રીત જોઈ, 6 રીત જોઈ, આગળના લેક્ચરમાં 5 રીત, આ સ્ટારવાળી 6 રીત, 6 રીત જોઈ. હવે 7મી રીત જોઈએ કે જેની અંદર આપણે જે રીત જોઈ ને એમાંથી 2 રીત ભેગી આવતી હોય. દાખલા તરીકે કોઈ મિશ્રિત આકૃતિ હોય, એટલે કે અલગ અલગ આકૃતિનું અહીંયા કંઈક કોમ્બિનેશન હોય, અલગ અલગ ત્રિકોણની જે આપણે રીતો જોઈ એ ભેગી કંઈક થતી હોય. જો અહીંયા હું હાથ રાખું છું, આ ઉપર 1 રીત અલગ જોઈ ગયા, આવી ચોકઠાવાળી 1 રીત અલગ જોઈ ગયા, બરાબર? થી બધાયનું અહીંયા કંઈક કોમ્બિનેશન છે. તો હવે આવા પ્રશ્નો કેમ સોલ્વ કરવા? ચાલો ટ્રાય કરીએ. પહેલાં તો આને ગણી લઈએ, આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા. હવે પહેલાં તો આની અંદર જે વચ્ચેનો ભાગ છે એની અંદર ત્રિકોણ કેટલા. હવે આવી કોઈ આકૃતિ હોય આપણને એક વસ્તુ ખબર છે, તમારી સમક્ષ જ્યારે આવી કોઈ આકૃતિ આવતી ત્યારે સાહેબ તમે શું કરતા? તો બધાને રીત ખબર, સાહેબ 1 2 3 4 5 6, 6 2 12 ડબલ કરતા ને. જો આ 1 2 3 4 5 6 સાહેબ મોટો આંકડો 6 મળ્યો, તો 6 2 12, તો આની અંદર 12 ત્રિકોણ મળ્યા. હવે તો સાહેબ આ ઉપરની ગણતરી આવડે? તો હા, હું જો તમને રિકોલ કરાવું છું, યાદ કરાવું છું ભાઈ, ઉપરની ગણતરી આવડે તો કેમ? તો સાહેબ એકડો અને બગડો બેન સરવાળો, તો સાહેબ 3, આમાં કેટલા ત્રિકોણ? તો 3. હવે એક કઈ બને? તો સાહેબ આ એક અલગ, સાહેબ આ એક અલગ ત્રિકોણ, તો હજી એક. તો સાહેબ 12 12 ને 1 13 14 15 16 16 ત્રિકોણ છે. હવે કોઈ ત્રિકોણ બને? તો સાહેબ જ્યારે આવી કોઈ મિશ્રિત આકૃતિ હોય ત્યારે સામાન્ય રીતે દેખીતી રીતે જેટલા ત્રિકોણ થાય ને એટલા જ પહેલાં ગણવાના. એ સિવાય જ્યારે બે આકૃતિનું કોમ્બિનેશન થતું ને એનાથી કંઈક ત્રિકોણ બનતા હોય. જોઈએ આપણે પહેલું. તો સાહેબ આના ત્રિકોણ 1 2 3 4 5 6, મોટી સંખ્યા 6 છે. તો આપણને ખબર છે આવી એક રીત જોઈ ગયા આપણે કે એના બમણા કરી નાખવાના એટલા ત્રિકોણ હોય, 6 2 12, તો આની અંદર સાહેબ આપણને 12 ત્રિકોણ જોવા મળે. ચાલો એ જ રીતે હવે તો સાહેબ અહીંયા ખબર છે અહીંયા કયો નિયમ? તો સાહેબ આની અંદર તો સાહેબ એકડો બગડો લખી નાખો, 1 અને 2 સરવાળો કરો, સાહેબ આની અંદર ત્રિકોણ કેટલા જોવા મળે? 3. નિયમ યાદ છે ને, 1 અને 2 બેન સરવાળો, તો સાહેબ 3, આની અંદર 3 ત્રિકોણ. એક નીચે ત્રિકોણ દેખાય, જો આ એકલું જ છે પાછું, આમાં કાંઈ લીટો નથી, હો ઉતાવળ નહીં કરવાની. તો સાહેબ આમાં 1, આપણી પાસે એટલા ત્રિકોણ આવ્યા. હવે કોઈ ત્રિકોણ બને, જો ખાસ વસ્તુ આ જ વિચારવાની છે, એટલી આકૃતિ દોરાઈ જાય ને કે એટલી ગણતરી થઈ જાય ને પછીની વસ્તુ કઈ? તો સાહેબ આ તો ગણતરી સામાન્ય છે, દેખીતી રીતે ખબર પડી જાય કે આમાં 6 2 12, આમાં 3, સાહેબ 12 ને 3 15 ને ખોળ ત્રિકોણ આપણો જવાબ. નહીં સાહેબ આ જવાબ આવતો નથી. તમારે બે આકૃતિ જો આ બેને હું ભેગી કરું, જોજો ખાસ, આ બે આકૃતિ મારી ભેગી થાય છે, અહીંયા 1 ત્રિકોણ બની ગયું. એ જ રીતે આને બેને હું ભેગી કરું, આ બીજું ત્રિકોણ બની ગયું. તો સાહેબ આમાંથી હજી મને બીજા 2 ત્રિકોણ મળે, જો આ 1 ત્રિકોણ અને 1 આ બીજું ત્રિકોણ, તો સાહેબ આમાં હજી હું 2 ત્રિકોણ એડ કરું, આની અંદર હું હજી 2 ત્રિકોણ એડ કરું, હજી મારે ઉતાવળ નથી કરવાની, હજી કોઈ નિયમ બનતો હોય. સાહેબ આ 2નું થઈ ગયું, આ ત્રિકોણ ગણાઈ જ ગયું હોય ને, તો આમાં ગણાઈ ગયું. હવે સાહેબ આ 2 ભેગા થાય, તો ના ભાઈ અહીંયા કોઈ ત્રિકોણ બનતું, આ 2 ભેગા કોઈ ત્રિકોણ હવે બનતું નથી. તો આપણો જવાબ આવી ગયો સાહેબ 3 ને 12 15 15 ને 1 16 16 ને 2 18. તો અહીંયા જે આકૃતિ આપી એમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો તમારો આન્સર આવશે 18. કયો આન્સર આવશે? 18. ક્યારેય ભૂલ ન થાય, ઉતાવળ ન થાય, આ તો આવડશે ભાઈ 12, આ આવડશે 3, 12 ને 3 15 ને 1 16, ઓપ્શન એમાં જ હશે. તો આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. તમારે ગણતરી કરવી છે, જ્યારે કોઈ બે આકૃતિ ભેગી થતી હોય ત્યારે એની અંદર ત્રિકોણ ગણવા ક્યારેય ન ભૂલાઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવું પડશે. ક્લિયર છે વસ્તુ? હવે કોઈ આવી આકૃતિ હોય તો સાહેબ હવે આવડે. ચાલો તો બીજી આકૃતિ જોઈએ. સાહેબ મિશ્રિત આકૃતિમાં એક બીજી આકૃતિ આવી, સાહેબ આ કંઈ જાણીતી લાગે. હા સાહેબ જાણીતી જ છે ને, આટલો ટુકડો પહેલાં હું અલગ કરી નાખું. હવે આવડે? તો હા સાહેબ હવે બધું આવડે. હું આટલો ટુકડો છે ને પહેલાં અલગ કરી નાખું. સાહેબ આ રીતે આનો નિયમ ખબર? તો કે હા સાહેબ 1 ને 2 એટલે આમાં ટોટલ 3 થયા. જો પહેલાં તમને આકૃતિની ગણતરી કેમ કરવી શીખવાડું, આની અંદર આટલો ટુકડો મેં અલગ કરી નાખ્યો એમાં 3 થયા. હવે આ ટુકડા સિવાય તો કેટલું વધ્યું સાહેબ? હવે આની અંદર ત્રિકોણ ગણવા છે. તો સાહેબ આ રીતે થાય, આના ભાગ પાડી દો. સાહેબ અહીંયા એકડા લખી નાખો ને, 1 2 3 4 5 6, તો
તો સાહેબ છ દુ બાર, આની અંદર બીજા બાર. સાહેબ તો બાર ને તને પંદર આપણો જવાબ એમ આવે, ન આવે એમ જવાબ આવશે ને નહીં. તો હવે સાહેબ એટલી ખબર પડી કે આમાં ત્રણ બીના જો, પેલા હું એટલી આકૃતિ જોઉં, એક અને બે. તો આની મદદથી આપણને, હું આ સાઈડમાં લખતો જાઉં, ત્રણ ત્રિકોણ મળ્યા આ ત્રણ. હવે તો સાહેબ આની મદદથી, તો સાહેબ અહીંયા અલગ પેન વાપરું છું. ચાલ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ દુ બાર, આવી રીતે જોઈ ગયા. તો અહીંયા સાહેબ બીજા આની મદદથી બાર ત્રિકોણ બન્યા. હવે કોઈ ત્રિકોણ બને ખરા? તો હવે સાહેબ વિચારવાનું, ખાસ હવે જ વિચારવાનું. સાહેબ અહીંયા બાર ને ત્રણ પંદર જવાબ આવવો જોઈએ, પણ નથી આવતો. અથવા તો આવે છે તો ઓપ્શન એમાં છે, આપણને ઉતાવળ કરાવીને ભૂલ કરાવે. હવે આ બે આકૃતિને જોડવાની, આ ભાગ અને આ ભાગ, આ બેને હું જોડું તો અહીંયા મને એક ત્રિકોણ મળ્યું. એ જ રીતે અહીંયા નીચે એક ત્રિકોણ મળ્યું, બે ત્રિકોણ મળ્યા. હવે આ ભાગ, તો સાહેબ તો ગણતરીમાં લઈ લીધો હોય, આની અંદર ગણાઈ ગયો હોય. આ ભાગ, તો સાહેબ તો આની અંદર ગણાઈ ગયો હોય. હવે કોઈ ત્રિકોણ બને સાહેબ આની મદદથી? ના ભાઈ, જો આ ત્રિકોણ નથી. અહીંયા કોઈ? તો ના સાહેબ, આ ત્રિકોણ નથી. અહીંયા કોઈ? તો સાહેબ તો ગણી લીધું. અહીંયા કોઈ? તો સાહેબ ના ભાઈ, આ પણ ત્રિકોણ નથી. તો અહીંયા એક અને બીજા બે બને, આ ઉપરનું એક આ નીચેનું એક. તો અહીંયા બે બીજા ત્રિકોણ બને. હવે જુઓ તો કુલ ત્રિકોણની સંખ્યા કેટલી? સાહેબ ત્રણ, ત્રણ વત્તા બાર છે પંદર, પંદર ને બે હત્તર. તો આપેલી જે આકૃતિ છે એની અંદર કુલ ત્રિકોણની સંખ્યા કેટલી? તમારો આન્સર લખી નાખવાનો, કેટલી આવશે? સત્તર. ક્લિયર છે? આકૃતિની ગણતરીમાં ક્યારેય ઉતાવળ નહીં કરવાની. આ ભાગ ટુકડો પાડીને ગણી લ્યો ત્રણ, આ ભાગ ટુકડો પાડીને ગણી લ્યો બાર. હવે તમારી એક્ઝામમાં ટુકડા પાડવાના નહીં ભાઈ, અત્યારે પ્રેક્ટિસ કરો ને ત્યારે ટુકડા પાડવાના, એટલે તમને ગણતરીની અંદર સરળતા રહે. ક્લિયર? ચાલો આગળ વધીએ. સાહેબ આ તો બહુ અઘરી આકૃતિ. સાહેબ કોઈ પણ પ્રકારની અઘરી આકૃતિ છે નહીં, બહુ ઇઝી છે. હવે પહેલા તો આ ટુકડો, આ ટુકડો, આ ટુકડો અને આ ટુકડો હરખા લાગે. જો વિચારજો આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા. સાહેબ અહીંયા ટુકડો દેખાય ને, એ ટુકડો, આ ટુકડો, આ ટુકડો ને આ ટુકડો, મને સાહેબ બધા હરખા લાગે. મને અહીંયા આ બધા ટુકડા હરખા લાગે. તો હું પહેલી ગણતરી કરી લઉં આ બાહ્ય ટુકડાની. સાહેબ આની અંદર ત્રણ બને, આ ખબર છે ને, એક ને બે એટલે ત્રણ થઈ ગયા. સાહેબ આની અંદર એ ત્રણ બને, આની અંદર એ ત્રણ બને, આની અંદર એ ત્રણ બને. તો સાહેબ અહીંયા ત્રણ 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 ત્રણ. તો અહીંયા જે બાહ્ય ટુકડા છે એની અંદર બાર ત્રિકોણ મળ્યા, વત્તા હવે અંદરના ત્રિકોણ ગણીએ. સાહેબ એક બે ત્રણ ચાર પાંચ છ, સાહેબ છ દુ બાર, બીજા બાર, બાર ને બાર ચોવીસ આપણો જવાબ. નહીં સાહેબ નહીં. કેમ? તો હવે ઉતાવળ નહીં કરવાની. બે બે આકૃતિ ભેગી થતી હોય જોવો ને કઈ ત્રિકોણ બને ખરું. તો હા સાહેબ જો અહીંયા બનતું હતું ને, એ જ રીતે જો અહીંયા બને, આ એક બને ને. જો આપણે પેલા આની ગણતરી કરી નાખીએ એટલા ભાગની, આની ગણતરી તો આની અંદર ગણી, પણ બે ભેગું થતું હોય એવી ગણતરી નથી થઈ. સાહેબ આ એક, એ જ રીતે અહીં નીચે બને, જો આ બે બે થયા, તો એ જ રીતે અહીંયા થશે ને. જો આ ત્રણ સાહેબ સેમ, એ જ રીતે અહીંયા ચાર. તો સાહેબ અહીંયા થાય જો નહીં, અહીંયા જો આમ લાઈન હોત તો થાત, પણ અહીંયા હવે લાઈન નથી. જો આ બે જગ્યા યાદ રાખજો ખાસ. બાકી આપણે શું કરીએ સાહેબ, અહીંયા બે, અહીંયા બે, અહીંયા બે ને અહીંયા બે, બીજા ચાર, ચાર નહીં ભાઈ તમે જરા, અહીંયા બે, અહીંયા બે, અહીંયા બે, ચાર દુને આઠ થાય. તો સાહેબ બીજા આઠ, આઠ નહીં ભાઈ. જો અહીંયા બે બીના, અહીંયા બીજા બે બીના, અહીંયા હજી આખી આકૃતિ આપી હોત ને, આ લાઈન છે એ આખી આપી હોત ને તો બે બે હજી ગણવા પડે, પણ અહીંયા એક બે અને અહીંયા એક અને બે. તો આ જ્યારે જોડાણ થાય આ આકૃતિનો આ ભાગ અને આ અંદરના ભાગનું, ત્યારે બીજા બે બે ત્રિકોણ બે બાજુ બને. તો અહીંયા બીજા ચાર ત્રિકોણ હજી એડ કરવા પડશે. તો વત્તા ચાર, વત્તા ચાર, તો સાહેબ બાર ને બાર, સાહેબ ચોવીસ, ચોવીસ ને ચાર, સાહેબ અઠ્યાવીસ. હવે કોઈ ત્રિકોણ બને ખરા? સાહેબ નથી બનતા. તો આપેલી આકૃતિની અંદર કુલ અઠ્યાવીસ ત્રિકોણ બને. હવે આપણને વિચાર આવે કે સાહેબ આખું ત્રિકોણ ન બને, એ તો ગણાઈ ગયું હોય. હવે એમ વિચાર આવે કે સાહેબ આખું ત્રિકોણ એ ગણાઈ ગયું હોય, આખું ત્રિકોણ એ ગણાઈ ગયું. એટલે નવા નવા વિચારો તો ઘણા આવશે, પણ એ એપ્લાય કરવાના નથી. તો આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા બને? તો સાહેબ ત્રણ 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 ત્રણ, બાર અંદરના બાર, બાર ને બાર ચોવીસ. હવે આ બે બે ભેગી થાય ત્યારે બીજા બે બે બને, એટલે ચાર બીજા, તો અઠ્યાવીસ આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? તો આવી વિશિષ્ટ આકૃતિ આવે ત્યારે પ્રશ્ન સમજવાનો છે, કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી. ચાલો આગળ વધીએ. સાહેબ આવું ન આવડે, આવડે જ ને. કેમ? તો સાહેબ આવી રીત તો અમને ગોખી નાખી. કઈ રીત? તો સાહેબ આ રીતે આપેલું હોય ને, એક બે, તો સાહેબ અહીં એકડા લખતા આવડે ને, એક બે ને ત્રણ, આની અંદર છ ત્રિકોણ. આવું શીખેલા? તો હા સાહેબ, આપણે આગળ જ કંઈક આવું શીખી ગયા છે. તો બસ એ જ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરવાની છે.
અહીંયા જે આગળ આપણે શીખી ગયા એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે. કઈ રીતે? સાહેબ એકડા લખતા જ આવડે, લખી નાખો અહીંયા એક બે ને ત્રણ. સાહેબ એવું જ અહીંયા છે, જો એક બે ને ત્રણ. સાહેબ એવું જ અહીંયા છે, એક બે ને ત્રણ. એટલી ખબર પડી કે સાહેબ આમાં ત્રણ, આમાં ત્રણ, આમાં ત્રણ. હવે આ સરવાળા કરો તો એક બે એટલે સાહેબ ત્રણ, ત્રણ ને ત્રણ છ. તો આવી આકૃતિ હોય ટોટલ છ ત્રિકોણ બને, આમાંય છ, આમાંય છ. સાહેબ છ છ છ, જો આમાં છ બનતા હોય તો સાહેબ આમાંય છ જ બને, અને એ જ રીતે આમાંય છ બને. તો આપણને ખબર પડી કે આમાં કુલ ત્રિકોણ કેટલા આવ્યા? છ તેરી અઢાર, વત્તા, હવે સમજો અઢાર ત્રિકોણની ગણતરી થઈ ગઈ, વત્તા આની અંદર કાંઈ બને જુઓ તો હા સાહેબ જો એક અને બે, તો સાહેબ અહીં ટોટલ એક બે અને એક આખું ત્રણ, તો સાહેબ ત્રણ ત્રિકોણ થયા ટોટલ. તો આની અંદર હજી ત્રણ બને સાહેબ, અઢાર ને ત્રણ સાહેબ એકવીસ થયા. હવે કોઈ ત્રિકોણ બને ખરું? હા સાહેબ હજી બને. હવે કેટલા બને? તો સાહેબ આ એક આખું, હવે એક આખું ત્રિકોણ, હવે આ એક આખું ત્રિકોણ જોઈ લો. તો હવે કોઈ ત્રિકોણ બને? તો કે નહીં સાહેબ, આ એક આખું ત્રિકોણ પૂરું થઈ ગયું એટલે પૂરું. હવે આનાથી વિશેષ કોઈ ત્રિકોણ બનતું નથી, ક્લિયર? તો આપણે હજી આની અંદર એક ત્રિકોણ ઉમેરો. તો સાહેબ અઢાર, અઢાર ને ચાર બાવીસ, તો આપેલી આકૃતિની અંદર કુલ કેટલા ત્રિકોણ બને? તમારો જવાબ કયો આવવો જોઈએ? બાવીસ, ક્લિયર? ફરી વખત જો આમાં એક બે ને ત્રણ એકડા આપો, આવી રીતે આપણે અલગથી શીખેલા છીએ. તો આમાં છ બને, તો સાહેબ આમાંય છ બને, આમાંય છ બને. તો સાહેબ છ છ છ, અઢાર ત્રિકોણ થયા, વત્તા એક બે અને એક આખું એટલે ત્રણ. તો સાહેબ અઢાર ને ત્રણ સાહેબ એકવીસ, અને એક આખું ત્રિકોણ, તો સાહેબ બાવીસ ત્રિકોણ આપણો રાઈટ આન્સર આવશે, ક્લિયર? ચા આગળ વધીએ. હજી કંઈક આકૃતિ આપી છે સાહેબ, આની અંદર કેટલા ત્રિકોણ બને? સાહેબ આમાં ઘણી રીતે તમે વિચાર કરી શકો. આપણે પહેલો વિચાર કયો કહીએ? તો સાહેબ આને પહેલાં દોરી નાખીએ અલગથી. હું સાહેબ આ પહેલાં અલગથી આ આકૃતિ દોરી નાખું છું, સમજો ખાસ. આની અંદર હજી એક ત્રિકોણ છે, જુઓ. તો આપણને એક બેઝિક નિયમ ખબર સાહેબ, આવી કંઈક આકૃતિ આવે ને, આવી કંઈક આકૃતિ આવે કે કોઈ ત્રિકોણની અંદર ત્રિકોણ હોય, તો આપણે શું કરતા? પહેલાં તો એક ત્રિકોણના ચાર હરખા ભાગ કરે. ત્રિકોણની અંદર ત્રિકોણ એટલે ચાર વત્તા એક, જેટલા ત્રિકોણ હોય એટલા વત્તા એક કરવાનું. જો એક ત્રિકોણ હોય, ત્રિકોણની અંદર એક ત્રિકોણ આવ્યું હોય, તો એનો અર્થ કંઈક કેવો થાય? તો સાહેબ એક ત્રિકોણની અંદર એક ત્રિકોણ એટલે ચાર ટુકડા કરે એટલે ચાર વત્તા એક આખું. સેમ એ જ રીતે અહીંયા વિચારવાનું છે. તો સાહેબ એક ત્રિકોણની અંદર એક ત્રિકોણ, પણ હજી અહીંયા એક ત્રિકોણ છે. જો સમજવાની ટ્રાય કરજો, સમજવાની ટ્રાય કરજો, આકૃતિ સમજવા જેવી છે સાહેબ. અહીંયા હજી એક ત્રિકોણ છે, બોલું એ ખાસ સાંભળજો સાહેબ. હવે તમારે જવાબ આપવાનો છે સાહેબ, હજી અહીંયા એક ત્રિકોણ આવી ગયું. જો આમ તો હવે આ આકૃતિ આખી આપણી ક્લિયર થઈ કે આ મેઇન આકૃતિ, એની અંદર એક ત્રિકોણ. જોજો આ મેઇન આકૃતિ, એની અંદર એક ત્રિકોણ, એની અંદર પાછું એક ત્રિકોણ. સાહેબ એટલી ખબર છે કે ત્રિકોણની અંદર જો એકવાર ત્રિકોણ આવે તો ચાર ત્રિકોણ બને, પણ અહીંયા તો સાહેબ ત્રિકોણની અંદર ત્રિકોણ બે વખત આવ્યા. એકવાર આવે તો ચાર, વત્તા બીજી વાર આવે તો પાછા ચાર, અને એક મેઇન ત્રિકોણ, એટલે ટોટલ અહીંયા ચાર ને ચાર આઠ, આઠ ને એક નવ ત્રિકોણ બને. સાહેબ એટલી ગણતરી થઈ ગઈ આ નવ ત્રિકોણની. હવે તો સાહેબ હવે આપણે ગણતરી કઈ કરવાની? આ અંદરની. સાહેબ જુઓ આની ગણતરી, આમાંય ખાસ ધ્યાન આપજો, આની ગણતરીમાં પણ ભૂલ થશે. જુઓ આની અંદર આ ભાગ ગણવાનો, તો ઘા સાહેબ આમાં ત્રણ બને. ચાલો આ ભાગ ગણવાનો, તો ઘા સાહેબ આમાંય ત્રણ બને. આ ભાગ ગણવાનો, તો ઘા સાહેબ આમાંય ત્રણ બને. તો સાહેબ આની અંદર ત્રણ 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 એટલે સાહેબ આ ત્રણ તેરી નવ ત્રિકોણ બીજા થયા. તો વત્તા નવ, વત્તા નવ. સાહેબ નવ ને નવ કેટલા થયા? અઢાર. હવે સમજવાનું ટ્રાય કરજો, હવે સમજવાનું ટ્રાય કરજો. ત્રિકોણની અંદર ત્રિકોણ આવ્યો ને, જો અહીંયા ત્રિકોણની અંદર ત્રિકોણ એટલે આ એક ટુકડો હોય ને ગણાઈ ગયો હોય. જો આ એક બે, પણ આ જે આખો ટુકડો થતો હતો ને ગણાઈ ગયો હોય, એટલે આ ત્રણ, પણ ગણવાના કેટલા? બે. હજી અહીંયા એક બે આખો ટુકડો ગણાઈ ગયો એટલે એ નહીં ગણવાનો, એક ઘટે. હજી અહીંયા ત્યાં આખો ટુકડો ગણાઈ ગયો હોય, જો આ એક અને બે, પણ આખો ટુકડો તો મેઇન ત્રિકોણમાં ગણાઈ ગયો ને પેલા નવની અંદર. તો અહીંયા સાહેબ ત્રણ 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 હતા, નવ થતા હતા, એટલે અહીંયા અઢાર થયા. તો હજી એમાંથી ત્રણ બાદ કરવાના. સાહેબ અઢારમાંથી ત્રણ બાદ કરો એટલે સાહેબ પંદર, ક્લિયર? જો અમે સમજાવવા માટે તમને પેલા ત્રણ ત્રણ કીધા, બાકી હું તમને કહી શકું કે એક બે અને એક આખું, પણ આખું અહીંયા ગણાઈ ગયું, નહીં ગણવાનું. તો તમારે આ જ રીતે વિચારવાનું. જો સ્પીડ લાવવાની હોય ને, ત્રિકોણની અંદર બે ત્રિકોણ એટલે નવ, એ
અને આ સાઈડના ત્રણ ત્રણ એટલે નવ ઈ નવ ને નવ અઢાર, આ બે ત્રણે ગણાઈ ગયા હોય તો એ બાદ કરી નાખો એટલે પંદર. હજી જવાબ સાહેબ પંદર આવે જ નહીં. હવે કંઈક વિચારો તો હવે આ સિવાય કોઈ ત્રિકોણ બને ખરા? આ સિવાય કોઈ ત્રિકોણ બને ખરા? તો સાહેબ આમાં આખું ત્રિકોણ હતું નહીં એ ગણાઈ ગયું હોય, તો હવે આ સિવાય કોઈ ત્રિકોણ બને? તો ગણી લઈએ સાહેબ. તો સાહેબ અહીંથી જોવા જઈએ ને અહીંથી તો આ એક ત્રિકોણ, તો સાહેબ નહીં. કેમ? તો સાહેબ આ તો ગણાઈ જ ગયું હોય ને આની અંદર, આ તો આની અંદર ગણાય જ ગયું હોય ઓલરેડી. એ સિવાય કોઈ? તો સાહેબ હજી આગળ વિચારીએ, અહીંયા કોઈ ત્રિકોણ ના સાહેબ, એ ગણાઈ ગયું હોય. જો આ બધા ગણતરીમાં આવી ગયા તો હવે આ સિવાય કોઈ ત્રિકોણ બને? વિચારો, હજી બને? ના સાહેબ, હવે કોઈ ત્રિકોણ બનતું નથી. પણ તમારે જો વિચારવું હોય તો આખું ત્રિકોણ નહીં સાહેબ, આખું ત્રિકોણ નહીં સાહેબ, આખું ત્રિકોણ નહીં સાહેબ, આખું ત્રિકોણ નહીં સાહેબ. એ સિવાય તો આની મદદથી કોઈ બને? તો કે ના સાહેબ, હવે આની મદદથી પણ કોઈ ત્રિકોણ નથી બનતું. આ તો ગણાઈ ગયું હોય, આ કોઈ એવું ત્રિકોણ નથી થતું. એમ જ આની મદદથી કોઈ ત્રિકોણ બને? તો હવે કોઈ ત્રિકોણ બનતા નથી. તો આકૃતિનો આપણો જવાબ આવી ગયો. કયો જવાબ આવશે? પંદર. તો આનો આન્સર આવશે પંદર. ક્લિયર? તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને તો તમારો જવાબ દઈ દેવાનો, કેટલા? પંદર. ચાલો આગળ જોઈએ સાહેબ. હવે અહીંયા કંઈક આકૃતિ છે, આ આપેલી આકૃતિની અંદર કુલ કેટલા ત્રિકોણ બને? હવે જ્યારે હું તમને એમ કહું મધ્ય કેન્દ્ર દેખાતું હોય ને, મધ્ય કેન્દ્ર, ત્યારે યાદ રાખવાનું સોળ ત્રિકોણ બને. કઈ રીતે મધ્ય કેન્દ્ર? સાહેબ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. જ્યારે કોઈ ત્રિકોણ હોય, આ એક ત્રિકોણ આપણે વ્યવસ્થિત દોરીએ, જ્યારે આ કોઈ એક ત્રિકોણ હોય એની બાજુઓના જે કેન્દ્રો હોય એમાંથી કોઈ રેખાઓ કે રેખાખંડો પસાર કરવામાં આવે ત્યારે કંઈક જે પ્રકારનું ત્રિકોણ બને એને આ જે મધ્ય કેન્દ્ર કહેવાય. હકીકતમાં આ બધી ત્રિકોણની મધ્યગા કહેવાય, મધ્યગાનું સંગમ સ્થાન એને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવાય, બરાબર. પરંતુ અહીંયા તમે યાદ રાખી લો, જ્યારે આવી આકૃતિ બને ને મધ્ય કેન્દ્ર વાળી સાહેબ, આ બધા મધ્યગા સંગમ પામતી હોય ત્યારે આની અંદર સોળ જવાબ આવે. તો યાદ રાખવા માટે કેમ એ હમણાં સાબિત કરીને કહું, પણ તમે યાદ રાખી લો ને આની અંદર જવાબ કેટલો આવે હોળ તો પૂરું થઈ જાય, તો અહીંયા આખી વાર્તા આપણી પૂરી થઈ જાય, સરળતાથી જવાબ આવે. હવે તમારે ગણતરી કરવાની છે સાહેબ. પહેલાં હું કહું ને એટલું સાંભળજો. ચાલો આ એક સાહેબ, આમાં ત્રણ બને તો હા સાહેબ આ ત્રણ, જો એક બે અને એક આખું ત્રણ. એ જ રીતે આમાં ત્રણ બને તો હા સાહેબ આમાંય ત્રણ બને. એ જ રીતે સાહેબ આમાં ત્રણ બને તો હા સાહેબ આમાંય ત્રણ બને. તો સાહેબ અહીંયા ત્રણ 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 ખબર પડી ગઈ, ત્રણ તેરી નવ ત્રિકોણ બને. કેટલા બનશે? નવ. આ જે આકૃતિ હતી એમાં હવે, તો સાહેબ હવે બીજી કંઈક વિશિષ્ટ આકૃતિ જોઈએ. તો સાહેબ અહીંથી હવે આપણે આકૃતિ છે એક તો જો આ આ ટુકડા જોઈ લીધા છે, આ બધા ટુકડા જોઈ લીધા. હવે તો સાહેબ હવે કંઈક નવું વિચારીએ કે ભાઈ જો અહીંથી મેઇન આકૃતિઓ, આ મેઇન આકૃતિ જુઓ. તો સાહેબ અહીંયા એક, આ બે અને એક આખો ભાગ, એટલે ત્રણ થયા અહીંયા, સમજો હજી. એ જ રીતે અહીંયા, તો સાહેબ અહીંયા ટુકડા જોયા બે, એ જ રીતે આમાંથી જોઈએ. હવે પેન બદલાઈ નાખું, હવે આમાંથી જોઈએ. જો અને ટુકડા પાડું છું, તો સાહેબ અહીંયા એક બે અને એક આખું, એટલે આમાં હજી ત્રણ બીના. હવે એ જ રીતે સાહેબ હજી પેનનો કલર કંઈક બદલાવો પડશે, આપણે પીળો રાખીએ. ચાલો હવે જો આમાંથી ટુકડા ગણી લીધા, આમાંથી ગણવાના બાકી. જો આ એક, આ બે અને એક આખું ત્રણ, તો આ પીળા કલરથી બીજા ત્રણ બીના. તો સાહેબ ત્રણ 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 નવ બીના. કેટલા બીના? નવ. તો નવ વત્તા નવ સાહેબ અઢાર થાય. પરંતુ યાદ રાખજો આની અંદર લીલા રંગથી ગણે ને ત્રણ, એમાં મોટું ત્રિકોણ જે હતું બાહ્ય ત્રિકોણી ગણાઈ ગયું હોય. અહીંયાથી જે પીળા રંગથી ત્રિકોણ ગણ્યા ને એમાંય જે બાહ્ય ત્રિકોણ હતું એ ગણાઈ ગયું હોય, અને અહીંયા લીલા રંગથી ગણ્યા ને એમાંય જે બાહ્ય ત્રિકોણ હતું એ ગણાઈ ગયું. તો બ્લુ રંગમાં ગણાઈ ગયું, પીળા રંગમાંય ગણાઈ ગયું, લીલામાંય ગણાઈ, ત્રણે વાર આ બહારનું ત્રિકોણ ગણ્યું. તો ત્રણ વાર થોડું ગણવાનું હોય, એક જ વાર ગણવાનું હોય. તો હજી આમાંથી બે બાદ કરી નાખો, આમાંથી બે બાદ કરી નાખો, તો આપેલી આકૃતિમાં કુલ સોળ ત્રિકોણ હોય. ક્લિયર? તો આવો પ્રશ્ન આવે, તમારો જવાબ કયો આવે? આપેલી આકૃતિમાં સોળ ત્રિકોણ હોય. તો અહીંયા આપણે મિશ્રિત આકૃતિ હોય એની પણ વાત કરી કે ભાઈ મિશ્રિત આકૃતિમાં આપણે ત્રિકોણ કેમ ગણવા. તો આ બધી આકૃતિનું તમારે એનાલિસિસ કરવાનું છે. આ સિવાય હજી આ તમને ડરાવવા માટે અહીંથી આમે આકૃતિ આપી દી, ત્રિકોણમાં તો સાહેબ એને બનાવ્યું એટલી આકૃતિ બને. ક્લિયર? પણ આવી બધી આકૃતિને આપણે એક વખત પ્રેક્ટિસ કરેલી હોય, હવે તમારી નજર સામે યાદ આવવું જોઈએ કે સાહેબ આવું મધ્ય કેન્દ્ર બને તો સાહેબે કંઈક એવું કીધું હતું, આનો જવાબ હોળ હોય કેમ? તો ઘેરે આવીને ગણશું, પણ એક્ઝામમાં ટીક કરીને ભાઈ આવવાનું હોળ આવે. હવે ત્યાં આવું આપણી પાસે કલર કલરની પેનું જ નહીં હોય ભાઈ,
તમને એમ થતું એ સાહેબ ન્યા આમ કેમ દોરવું, તો મારે આની કોઈ ટ્રીક ન આપવાની હોય, આવી પેનું ન્યા નહીં હોય તો આવી આકૃતિ જોવો ને ત્યાં પ્રેક્ટિસથી એટલી ખબર પડી જવી જોઈએ. નહીં સાહેબ, આનો જવાબ હોળ જ આવે. ચાલો આગળ વધીએ. એ પહેલાં આપણી સામે સાહેબ આ છેલ્લી તક, છેલ્લી તક, આ છેલ્લી તક. આ શું? તો કે આપણે આપણી એપ્લિકેશનની અંદર બે અલગ અલગ કોર્સ મૂકેલા છે જેની માહિતી છે કંઈક. આ કોર્સની અંદર એક કોર્સ છે ઝીરો ટુ હીરો, કે જેની અંદર આપણે આ લેક્ચરમાં જોયું ને એ જ રીતનું કન્ટેન્ટ. આગળ આપણે એક ગુણોત્તર અને પ્રમાણનો લેક્ચર પણ મૂકેલો છે સાહેબ, એ પણ તમે જોઈ શકો યુટ્યુબ ઉપર. તો મેથ્સ રીડિંગનો કોર્સ છે. આ ઉપરાંત એક ખાખી સ્પેશિયલ 110 માંથી 110, બરાબર, એટલે કે જે વિદ્યાર્થીને ગુજરાતી કરવું છે, બંધારણ કરવું છે, ગણિત કરવું છે, રીઝનિંગ કરવું છે, એટલે તમારું જે 200 માર્કનું પેપર છે સાહેબ એમાંથી 110 માર્ક કવર થઈ જાય. તો અહીંયા આપણી એક ઓફર શરૂ છે આ બંને કોર્સની અંદર હાલમાં, ઝીરો ટુ હીરો, કે જેની અંદર તમને માત્ર ને માત્ર મેથ્સ રીઝનિંગ મળવા પાત્ર છે, જે 6 મહિના માટે તમને માત્ર 500 રૂપિયામાં મળવા પાત્ર છે. આ ઉપરાંત સાહેબ 12 મહિના માટે આ કોર્સ લેવા માંગતા હોય તો સાહેબ 6-6 મહિનાના બે વખત રિચાર્જ કરો તો એ જ જગ્યાએ તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, એટલે કે 12 મહિના માટે, એક વર્ષ માટે તમને આ સંપૂર્ણ કોર્સ છે મેથ્સ રીડિંગનો એ 900 રૂપિયામાં મળવા પાત્ર છે. આ ઉપરાંત સાહેબ ખાખી સ્પેશિયલ 110 માંથી 110, આ કોર્સ પણ જો 6 મહિના માટે તમે લેવા માગતા હોય તો 750 રૂપિયા, માત્ર 150 રૂપિયા વધારે. આ ઉપરાંત જો 12 મહિના માટે, એટલે કે એક વર્ષ માટે લેવા માગતા હોય તો 900 રૂપિયા. સાહેબ અહીંયા મેથ્સ રીડિંગ લ્યો ને એના ભાવ સાથે તમને ખાખી સ્પેશિયલ આખો કોર્સ મળી જાય, પણ અહીંયા 12 મહિના માટે તમે આ કોર્સ લેવા માગતા હોય તો સાહેબ સંપૂર્ણ મેથ્સ, સંપૂર્ણ બંધારણ, સંપૂર્ણ ગુજરાતી, સાહેબ તમને કોમ્પ્રિહેન્શન પણ આની અંદર કરાવવામાં આવ્યું છે. તો સાહેબ આખરી તક છે 21 માર્ચ સુધી. આપણે 26 જાન્યુઆરી આપણો કોર્સ લોન્ચ કર્યો, તમને ખ્યાલ હશે, ઘણા વિદ્યાર્થી જોડાયેલા જ છે, એના પાસે તમે રિવ્યૂ પણ લઈ શકો. અચૂક રિવ્યૂ લેજો, કોઈ કોર્સ લીધેલો હોય તો એ રિવ્યૂ આપજો બીજા મિત્રોને, અને જે કોર્સ લેવા માગતા હોય, કોઈ કોર્સ લીધેલો હોય એવા વિદ્યાર્થી પાસેથી રિવ્યૂ લેજો, બરાબર. રિવ્યૂ વગર તમે જોડાતાય નહીં, અથવા તો તમે એ ગુણોત્તર પ્રમાણે આપણું એક લેક્ચર મૂકેલો છે સાહેબ જે રેકોર્ડિંગમાં છે એ જ મૂકી દીધું. એવું નથી કે યુટ્યુબ માટે સારી વસ્તુ બતાવવા માટે અલગ અલગ વસ્તુ આમાં મૂકી છે, એ જ રીતે આકૃતિની ગણતરી જે ચેપ્ટર છે એ જ આમાં આપણે મૂકી દીધું છે. તો આ જ ટાઈપનું બધા ચેપ્ટરની અંદર પીરસવામાં આવશે, બરાબર. અને ફી પણ આપણે લોન્ચિંગ ઓફર હતી એટલે બહુ નોમિનલ રાખી હતી. પછી ઘણી ઘણી એક્ઝામો તમે જોવો તો સીસીઈની ડેટ આવી ગઈ, આ ઉપરાંત કોન્સ્ટેબલ આવી ગઈ, આ ઉપરાંત સાહેબ પીએસઆઈ આવી ગઈ. તો ઘણા વિદ્યાર્થીનું કહેવું એવું હતું કે સાહેબ અમને આ ઓફરનો લાભ મળે, એટલા માટે આપણે વચ્ચે ક્યારેય ભાવ વધારો કર્યો જ નથી. અત્યારે 21 માર્ચ સુધી આ ભાવ રહેશે. ત્યાર પછી સાહેબ હવે હું ડેફિનેટલી કહું છું, જો જે ખરીદવા માગતા હોય એ 21 માર્ચ સુધીમાં ખરીદી લેજો. ત્યારબાદ આપણો નવો ભાવ 21 માર્ચ બાદ કયો થશે તો સાહેબ ઝીરો ટુ હીરોનો જે ભાવ છે, મેથ્સ રીડિંગનો ભાવ છે, એ 6 મહિના માટે 999 રૂપિયા, જ્યારે એક વર્ષની વેલિડિટી માટે 1499 રૂપિયા. એ જ રીતે ખાખી સ્પેશિયલ કોર્સ લેવા માગતા હોય કે જેને કંઈક ખાખી પહેરવી છે સાહેબ, સ્વપ્ન રહી ગયું છે કે નહીં હવે ગમે એમ સાહેબ ખપે તો ખાખી જ ખપે, બરાબર, અને આ વખતે કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ બનવું જ છે, તો એવા વિદ્યાર્થી માટે આ ખાખી સ્પેશિયલ કોર્સ છે, જે 6 મહિના માટે માત્ર 1111 રૂપિયા ચાંદલો કરાવતો હોય ને એવી સ્થિતિ છે અહીંયા. અને એ જ રીતે 12 મહિના માટે, એક વર્ષ માટે તમે લેવા માગતા હોય તો 1616 રૂપિયા છે, બરાબર. તો 21 તારીખ પછીનો આ ભાવ છે, પરંતુ તમે જો લેવા માગતા હોય તો 21 માર્ચ સુધીનો ભાવ આ છે. આ ભાવમાં તમને પછી ક્યારેય આ કોર્સ નહીં મળે, બરાબર. અહીંયા હું કોઈ તમને લોભામણી જાહેરાત આપતો નથી, આ પણ યાદ રાખજો. આપણે અહીંયા કન્ટેન્ટ આપવાનું છે, તમે તમારા મિત્રોને વાત કરજો કોર્સની, જે મિત્રો જોડાયેલા છે, અને જે લોકો જોડાવા માગે છે યુટ્યુબ ઉપર ડેમો જોઈ શકો છો. આ ઉપરાંત તમારા જે મિત્રો હોય જોડાયેલા હોય એના પાસેથી અચૂક પહેલાં તો રિવ્યૂ લેજો કે સાહેબ અમે અહીંયા એડમિશન લઈએ છીએ, 500 રૂપિયા અમે આપીએ છીએ, તો આ 500 રૂપિયામાં હું અમને 5000 જેટલી વસ્તુ મળશે, પહેલાં પૂછજો. તમને એમ લાગે કે નહીં સાહેબ રિવ્યૂ વ્યવસ્થિત છે તો જ કોર્સમાં જોડાજો. આ ઓફર માત્ર ને માત્ર 21 માર્ચ સુધી છે, ત્યાર પછી એની આ 21 માર્ચ પછી કોઈ કોર્સ લેવા માગતા હશે તો આ નવા ભાવ પ્રમાણે હશે. તમને કોઈ ઇસ્યુ હોય કે કોર્સ બાબતે કાંઈ પૂછપરછ કરવી છે તો સાહેબ કોન્ટેક્ટ કોનો કરવો, તો સાહેબ અહીંયા એક હેલ્પલાઇન નંબર આપ્યો છે, આ હેલ્પલાઇન નંબર નોંધી લેજો, બરાબર. આમાં તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકશો. ઓકે, ચાલો આગળ વધીએ. કેમ તો ઘરે આવીને ગણી નાખશું, ત્યાં આપણી પાસે 3-4 કલરની પેનું હોય, ક્લિયર. તો અહીંયા ત્રિકોણની બધી રીતો પૂરી થાય, અલગ અલગ ઘણી રીતો જોઈએ, અંદાજિત 6 રીત કે જે મૂળ હતી, આવી 6 અલગ અલગ મૂળ રીત જોઈ.
ત્યારબાદ સાહેબ ત્રિકોણની બે બે રીત ભેગી કરીને કોઈ વિશિષ્ટ પ્રકારની આકૃતિ બનતી હોય એની અંદર ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી, તો સાહેબ એ પણ જોયું. તો આવી મિશ્રિત આકૃતિ ઉપરાંત આપણે જે રીતો જોઈ એનો ઉપયોગ કરીને બીજા કેવા કેવા એક્ઝામ્પલ આપણી એક્ઝામમાં પૂછાઈ શકે અથવા તો અત્યાર સુધી પૂછાયેલા છે એની કંઈક ચર્ચા કરવાની. ચાલો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? સાહેબ આવી આકૃતિ આવે ડરી જાય, આ નહીં આવડે, અથવા સીધું આમ ગણીએ સાહેબ એક બે ત્રણ ચાર, એક આ પાંચ ને એક આ છ, છ જવાબ ગોતતે અહીં હોળ જવાબ દેખાય, બરાબર. તમારે ખાલી આકૃતિ જોવાની છે, જે રીત આપણે ભણ્યા ને એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે. સાહેબ એક તો આવી કંઈક આકૃતિ દેખાય છે, જુઓ એક આપણને કંઈક આવી આકૃતિ દેખાય છે. સાહેબ આ બધાને ખબર છે જ્યારે કોઈ આવી આકૃતિ બનતી હોય તો આપણે ક્રમ કેમ આપીએ? તો સાહેબ એક બે ત્રણ ચાર, ચાર દુ આઠ, તો સાહેબ આની અંદર આઠ ત્રિકોણ બને. હવે બીજું, તો સાહેબ હવે એ સિવાય કંઈ આકૃતિ દેખાય? તો હા સાહેબ હજી દેખાય, જો એક આકૃતિ આપણને કંઈક આવી દેખાય છે, તો સાહેબ આ બીજી આકૃતિ આપણને આ રીતની દેખાય, જો તો સાહેબ આ બે સમાન આકૃતિ પેલા જોઈને એવી જ આકૃતિ આની અંદર, તો એક બે ત્રણ ચાર, ચાર દુ આઠ, તો સાહેબ આમાંય આઠ બને. તો સાહેબ આઠ ને આઠ સોળ ત્રિકોણ થયા. હવે કોઈ બને તો સાહેબ હજી વિચારવાનું ઉતાવળ છે જે કરવાની નથી, તો સાહેબ અહીંથી આપણે થોડુંક વિચારીએ, તો સાહેબ અહીંયા હજી એક ત્રિકોણ બને, જો બને ને. એ સિવાય તો સાહેબ હવે કોઈ ત્રિકોણ બને? તો હા સાહેબ હજી એક ત્રિકોણ બને, જો આ બેને જોડો તો હજી એક ત્રિકોણ બને. તો સાહેબ અહીંયા આઠ ને આઠ સોળ, સોળ ને બીજા બે ત્રિકોણ બન્યા, જો આ એક અને આ એક લીલા રંગથી બે, તો અહીંયા આઠ ને આઠ સોળ, સોળ ને બે અઢાર. તો આપેલા પ્રશ્નનો જવાબ આપણો આવી ગયો કે ભાઈ આપેલી આકૃતિની અંદર કુલ અઢાર ત્રિકોણ હોય, કેટલા ત્રિકોણ આવશે? અઢાર. ક્લિયર? જો આઠ આમાં, અંદર આઠ, આઠ ને આઠ સોળ, સોળ ને એક આ સત્તર, સત્તર ને એક આખો, અઢાર ત્રિકોણ બને. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો તમારો આન્સર આવી ગયો, કેટલા બનશે? અઢાર ત્રિકોણ બનશે. ક્લિયર? જવાબ કયો આવશે? ઓપ્શન એ. ચાલો આગળ જોઈએ. નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? નવો ક્વેશ્ચન આવી ગયો કે ભાઈ આ આકૃતિની અંદર ત્રિકોણ કેટલા બને? તમારે ગણીને કહેવાનું છે કે ભાઈ આ આકૃતિમાં ત્રિકોણ કેટલા બને. સાહેબ રીત તો અઢળક હોય પણ તમને બેઝિક વસ્તુનો એક આઈડિયા આવવો જોઈએ કે સાહેબ આપણને કંઈક અહીંયા વસ્તુ દેખાય છે. આવી આવી આપણે રીત શીખી ગયા, જો હમણાં શીખી ગયા ને, તો સાહેબ એક બે ત્રણ ચાર, ચાર દુ આઠ, તો સાહેબ આની અંદર આઠ ત્રિકોણ બન્યા, કેટલા બને? આઠ. આ સિવાય તો સાહેબ હવે, તો સાહેબ હવે કંઈ ન ગણો ને, તો હાલે આ નવ, આ દસ, આ અગિયાર ને આ બાર. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને આવો પ્રશ્ન હોય તો તમને ખબર પડી ગયા અંદર આઠ, આ નવ, આ એક દસ, સાહેબ આ એક અગિયાર ને આ એક બાર. તો આપેલી આકૃતિમાં કુલ બાર ત્રિકોણ બને, તો તમારો આન્સર કયો આવશે? બાર. તો આપેલી આકૃતિમાં કુલ બાર ત્રિકોણ બને. ઓપ્શન જો ઓપ્શનમાં દેખાય, હા સાહેબ ઓપ્શન એની અંદર જ આપણને આપેલું છે, ઓપ્શન એ બાર આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ? સાહેબ આમાં તો વિચારવાનું નથી, હવે એકડા બગડા તગડા જ આપણને આવડતા હોય ને બસ એ જ મૂકવાનું છે. અહીંયા જે વસ્તુ આપણે શીખા બસ એ વસ્તુ અહીં મૂકવાની. સાહેબ એક આમાં, બે આ, ત્રણ ચાર પાંચ છ સાત આઠ ખાના દેખાય. સાહેબ આઠ ખાના દેખાય, શું કરવાનું? સાહેબ એના બમણા કરવાના. સાહેબ આઠ દુને સોળ અને ગુણ્યા બે કરી નાખો એટલે આપણો જવાબ આવી ગયો સોળ. સાહેબ આપેલી આકૃતિમાં સોળ ત્રિકોણ બને, કેટલા ત્રિકોણ બનશે? સોળ ત્રિકોણ. ઓપ્શન જો ઓપ્શનમાં કંઈ દેખાય છે સોળ ત્રિકોણ? તો હા સાહેબ ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર આવશે, ઓપ્શન ડીમાં આપણને આપ્યું છે સોળ. હવે આવી આકૃતિની તો આપણે અઢળક પ્રેક્ટિસ પણ કરી લીધી, જવાબ કયો આવશે? ઓપ્શન ડી. ચાલો આગળ જોઈએ નેક્સ્ટ આકૃતિ. સાહેબ આ એવું પપલું સવાલ લાગે, જો એટલી પ્રેક્ટિસ પછી જો ન આવડે તો આપણે થોડુંક વિચારવું પડે કે આપણે કંઈક પ્રેક્ટિસ ઘટે. બહુ હેલો સવાલ છે ભાઈ. તમને એક રીતે ખબર કે સાહેબ આવો કોઈ ત્રિકોણ હોય કે જેની અંદર કંઈક બેઝ આપ હોય ત્યારે શું કરવાનું? સાહેબ જે બેઝ હોય ને એમાં એકડા બગડા તગડા લખી નાખો, એક બે ત્રણ ચાર. સાહેબ બધાને સરવાળો કરો. સાહેબ અહીંયા એક બે ત્રણ ને ચાર એટલે સરવાળો આવ્યો આનો દસ. કેટલો સરવાળો આવ્યો? દસ. આનો આ બેઝ એક બે ત્રણ ચાર, તો સાહેબ અહીંયા દ. સાહેબ આનો આ બેઝ એક બે ત્રણ ચાર, સાહેબ આમાંય દ. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો તમારો જવાબ આવી જાય સીધો અહીંથી, જો સાહેબ આમાં દ દ દ, એકનો એક બે ત્રણ વખત આવ્યો. ત્રણ માળનું બિલ્ડિંગ છે સાહેબ, આમાં દસ જણા રહેતા હોય તો આમાંય દસ રહે ને આમાંય દસ રહે. જવાબ આપણો આવી ગયો આપેલી આકૃતિમાં કુલ ત્રીસ ત્રિકોણ બને. ક્લિયર? આવી રીત શીખેલા છીએ ભાઈ. જવાબ કયો આવશે? ઓપ્શન એ, ત્રીસ ત્રિકોણ બને. ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ.
નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? સાહેબ અહીંયા ઉતાવળ કરવાની નથી, એના જેવો જ પ્રશ્ન આગળ જોયો એવો જ પ્રશ્ન, પણ ઉતાવળ થાય તો કંઈક ભૂલ થાય ભાઈ. અહીંયા જોઈ લઈએ, આપણને એકડો બગડો તગડો એવું તો આવડે ને. હા સાહેબ, જો અહીંયા આધાર છે એની ઉપર લખું, એક બે ત્રણ ચાર ને પાંચ. સાહેબ પાંચે પાંચનો સરવાળો. સાહેબ એક ને પાંચ છ, છ ચાર ને બે છ, છ ને છ બાર ને ત્રણ પંદર. સાહેબ આ આધાર ઉપર પંદર ત્રિકોણ બને, કેટલા બને? પંદર. એ જ રીતે અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ જ છે, તો આમાંય પંદર બને સાહેબ. એ જ રીતે અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ જ છે સાહેબ, તો આમાંય પંદર બને. સાહેબ આ તઈને માળે પંદર પંદર લોકો રહે એટલે પિસ્તાલીસ લોકો થઈ ગયા. હવે તો સાહેબ હવે ઉપરનો આધાર ગણવાનો છે. આપણી એક જ પેટર્ન રાખવાની. સાહેબ આધાર જુઓ, એક બે ને ત્રણ. સાહેબ તઈને સરવાળો કરો ને, એક બે ને ત્રણ, તો સાહેબ અહીંયા છ થયા. હજી મૂકી દો છો. હવે અહીંયા આધાર જુઓ સાહેબ, અહીંયા આધાર કંઈક બદલાય છે. હવે અહીંયા આધાર એક બે ત્રણ ચાર છે. જો અહીંયા આધારમાં ચાર છે, સાહેબ એક બે ત્રણ ને ચાર, ચાર એકડા હોય સરવાળો કરો, એક બે ત્રણ ચાર. સાહેબ અહીંયા સરવાળો દસ થયો. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા બને? સાહેબ આ બધાને સરવાળો, છ આ જો પંદર, પંદર ને છ એકવીસ, એકવીસનો એકડો વધી બે, બે ને એક ત્રણ ચાર પાંચ છ. આપેલી આકૃતિમાં કુલ એકસઠ ત્રિકોણ બને, કેટલા બનશે? એકસઠ. જુઓ તો ઓપ્શનમાં દેખાય. હા સાહેબ ઓપ્શન એમાં જ આપણને દેખાય છે ભાઈ, આપેલી આકૃતિમાં કુલ એકસઠ ત્રિકોણ બને. ક્લિયર? નિયમ કયો? સાહેબ બેઝ જોવો, બેઝ ઉપર એકડા લખો ને સરવાળા કરો, કોઈ વસ્તુ નવી વિચારવાની નથી. ચાલો તો જવાબ કયો આવશે? ઓપ્શન એ. ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં સાહેબ ત્રિકોણ કેટલા બને? આ આકૃતિની અંદર ત્રિકોણ કેટલા બને એ તમારે ગણવાનું છે. હવે તમને નિયમે આવડે ને પેટા નિયમે આવડે કે સાહેબ અહીંયા એક બે ત્રણ ચાર, એટલે આમાં આઠ બને. એ જ રીતે સાહેબ એક બે ત્રણ ચાર, સાહેબ આમાંય આઠ બને. હવે આ સિવાય તો સાહેબ આ સિવાયની ગણતરી જો, આ બે ભેગા થયા, આ ઉપરના બે ત્રિકોણ ભેગા થાય બાજુ બાજુના, તો આની મદદથી કંઈક નવું ત્રિકોણ બને. જો સાહેબ આ બે બિંદુ મળ્યા ને, મેં તમને કીધું હતું જ્યારે આવી કોઈ બે આકૃતિ જોડાતી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, આ એક અને આ એક બે, તો બીજા હજી બે ત્રિકોણ બને. તો સાહેબ હવે ગણતરી કરી નાખીએ ને આપણે, આ આઠ ને આઠ, સાહેબ આઠ વત્તા આઠ વત્તા આ એક અને બીજું બે, તો વત્તા બે વત્તા, સાહેબ અહીંયા એકલું ત્રિકોણ આટા મારે હજી જો, અરે તો આ બીજું એક. તો સાહેબ આઠ ને આઠ સોળ, સોળ ને બે અઢાર, અઢાર ને એક ઓગણીસ. તો સાહેબ આપેલી આકૃતિમાં કુલ ઓગણીસ ત્રિકોણ મળે, તો આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ બને? જવાબ આવવો જોઈએ ઓગણીસ. ઓપ્શનમાં દેખાય. હા સાહેબ ઓપ્શન બી આપણો રાઈટ આન્સર. હવે સાહેબ આમાં આપણે વિચિત્ર વિચારો કરીએ કે આમાં સાહેબ અહીંથી આમ ત્રિકોણ ન બને ભાઈ, અહીંથી સાહેબ અહીંયા કંઈક નહીં બનતું. નહીં ભાઈ, બધા ગણાઈ ગયા, હવે નવું વિચારવાનું નથી. જવાબ આવશે ઓપ્શન બી. ક્લિયર? જવાબ કયો આવશે? ઓપ્શન બી ઓગણીસ. ચાલો આગળ વધીએ. બીજી આકૃતિ જોઈએ. નીચે આપેલી આકૃતિની અંદર કુલ કેટલા ત્રિકોણ બને? સાહેબ આગળ જોઈ ગયા ને એવી જ આકૃતિ, નાનકડો એવો ફેરફાર છે આમાં. તો સાહેબ હવે આની ગણતરી કરવાની? તો કે નહીં સાહેબ, હવે આ ગોખાઈ ગયું હોવું જોઈએ કે સાહેબ આમાં આઠ બને. સાહેબ આમાંય આઠ બને. જો આઠ ને આઠ હોળ થયા, હું અહીં લખતો જાઉં, કેટલા થાય? સોળ. હવે તો સાહેબ આમાં બીજા ત્રણ બને. જો એક બે અને બે સરવાળો ત્રણ, તો સાહેબ આમાં બીજા ત્રણ બને. સોળ ને ત્રણ ઓગણીસ ત્રિકોણ બને. હવે કોઈ આમાં નવું બને? તો કે ના સાહેબ. તો કે હા સાહેબ, હવે અહીંયા કોઈ નવું નથી બનતું, પરંતુ આ બે જૂના ભેગા કરો ને તો બને. પાછો જો આ નિયમ ક્યારેય ભૂલવાનો નથી. આ એક અને એ જ રીતે નીચે એક, તો સાહેબ બીજા બે બને. હજી આમાં બે ઉમેરો. હવે સાહેબ કોઈ બને જો, વિચારવાનો જોડાણ હોય ત્યારે. સાહેબ અહીંયા આ ત્રણે ત્રણ ગણાઈ ગયા, હાલો આ બીજા બે ગણાઈ ગયા, આઠ ને આઠ આ હોળ ગણાઈ ગયા. હવે આ બે જોડે જ ગણે? નહીં, હવે નથી બનતું. આ બે જોડે જ કોઈ બને? તો કે નહીં સાહેબ, હવે નથી બનતું. જો અહીંયા બને પણ ત્રિકોણ નહીં સાહેબ, આ તો વિચિત્ર આકૃતિ થાય, કંઈક ષટકોણ જેવી, બરાબર. તો અહીંયા બને કોઈ? તો કે નહીં સાહેબ, હવે કોઈ પણ પ્રકારનું ત્રિકોણ બનતું નથી. બસ આપણો જવાબ થઈ ગયો સાહેબ, સોળ, સોળ ને ત્રણ ઓગણીસ, ઓગણીસ ને બે સાહેબ એકવીસ. તો આપણો આન્સર આવે કે આપેલી આકૃતિની અંદર કુલ એકવીસ ત્રિકોણ બને. ઓપ્શન જોઈ લે, એકવીસ દેખાય. અરે ઓપ્શન એમાં જ દેખાય છે, ઓપ્શન એ આપણો જવાબ આવે. ક્લિયર છે? તમારે ખાલી નિયમ યાદ હોય ને તો કોઈ પેટા નિયમ યાદ રાખવાની જરૂર પડતી નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સાહેબ આકૃતિ જ વિચિત્ર છે, બીજું કાંઈ નથી આમાં. હવે તમને એક એટલી ખબર છે, આ સ્ટાર છે જો, આ શું છે જો, તો સ્ટાર છે કે નહીં? હા કે ના? આ સ્ટાર છે જો,
વ્યવસ્થિત છે? ના સાહેબ, આડે ધડ લાગે. એટલે કે અહીંયા બે ત્રિકોણ, ચતુર્ન ઉલટું ત્રિકોણ મૂકેલું હોય એવું દેખાય? તો કે નહીં સાહેબ. તો આની મદદથી આવો સ્ટાર હોય ને, જ્યારે આપણે હાથે બનાવેલો હોય, મેં તમને એવું કીધું નાના બાળકો આપણે હતા ને, જ્યારે આપણે નાના હતા ને ત્યારે આવો સ્ટાર બનાવતા, તો એવું યાદ રાખી લેતા કે ભાઈ આમાં 10 ત્રિકોણ બને. તો આપણે અત્યારે મોટા થઈ ગયા, હવે તો યાદ રાખવું જ પડશે આમાં કેટલા ત્રિકોણ બને, 10. તો આ સ્ટારમાં 10 ત્રિકોણ બન્યા. બીજા તો સાહેબ બીજા ગણી લઈએ. તો સાહેબ જો અહીંયા એક ત્રિકોણ બન્યું તો 11 સાહેબ. અહીંયા તો સાહેબ અહીંયા ત્રિકોણ નથી બનતું, જો અહીંયા આ ત્રિકોણ નથી બનતું, ખાસ યાદ રાખજો. જો આ પાછું પૂછી નાખીએ, ફરી વખત જોઈએ, પેને બદલાઈ નાખીએ. ચાલો અહીંયા એક ત્રિકોણ બન્યું, આ એક. જો અહીંયા વૃતાંશ ટાઈપની આકૃતિ છે, ત્રિકોણ નથી બનતું, અહીંયા ત્રિકોણ નથી બનતું. જોજો, આ વૃતાંશ ટાઈપની આવી આકૃતિ છે, આ ત્રિકોણનો કહેવાય ભાઈ. અહીંયા બીજું એક ત્રિકોણ બન્યું, જો આ બે, અને આ બે ભેગા કરો ને તોય પાછું એક બન્યું. ફરી વખત સાહેબ અહીંયા 10 તો બીના, આ 10 તો બીના, આ એક ત્રિકોણ ભૂસાઈ ગયું છે ભાઈ. આ એક ત્રિકોણ, આ એક બીજું ત્રિકોણ, આ બે ભેગા મળીને ત્રીજું ત્રિકોણ. હવે કોઈ ત્રિકોણ બને નહીં, જો આ વૃતાંશ બને નીચે આ ટાઈપનો, આ વૃતાંશ બને. એ જ રીતે અહીંયા તે સાહેબ વૃતાંશ ટાઈપનું બને છે, બાકી બધે વૃતાંશ ને વૃતખંડ ટાઈપનું જ તમને દેખાય. તો સાહેબ અહીંયા બીજા 3 ત્રિકોણ બીના, કેટલા બીના? 3. તો સાહેબ 10 ને 3, તો આપણો જવાબ આવવો જોઈએ 13. આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો આન્સર કયો આવશે? ઓપ્શન બી 13. ચાલો, કયો જવાબ આવશે? 13. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા? સાહેબ ઉતાવળ કરવાની નહીં, અહીંયા ભૂલ પડવાની શક્યતા રહી ભાઈ. હવે જુઓ, અહીંયા તમારે ત્રિકોણની ગણતરી કરવી ને સાહેબ, પહેલાં આને ગણી નખાય, અને આ ગણતરીમાં અઘરું નથી ભાઈ, આપણને ખબર છે સાહેબ. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, સાહેબ 6 2 12, સાહેબ આમાં 12 ત્રિકોણ બી ને. હવે નવું કંઈ થાય તો સાહેબ નવું થતું હોય જોઈ લઈએ કંઈ. તો સાહેબ અહીંયા બીજા જુઓ, અહીંયા 3 ત્રિકોણ બને, આ 1 2 અને આ 2 3. તો સાહેબ હજી 3 બીજા. પહેલાં તો અહીંયા અંદરની આકૃતિમાં અહીંયા કેટલા બીના? 12 ત્રિકોણ ગણી નાખા. હવે સાહેબ અહીંયા 3 બીના, આ 3 ગણી નાખા, તો 3. હવે કોઈ બને? તો સાહેબ આ 1. તો સાહેબ હજી 1 ત્રિકોણમાં ઉમેરી દઈએ, આ 1. હવે કોઈ બને? તો સાહેબ હવે ચેક કરી લઈએ. તો સાહેબ આ 2 આકૃતિ ભેગી થઈ ને એમાંથી 1 બને, એ જ રીતે નીચે પાછી ભેગી થઈ ને તો એમાંથી 1 બને, એટલે બીજા હજી 2 ત્રિકોણ બને. કેટલા? 2 ત્રિકોણ. તો હજી આમાં હું 2 ઉમેરી દઉં. હવે કોઈ ત્રિકોણ બને? જોવો તો હવે ખાસ જોવાનું, હવે કોઈ ત્રિકોણ? ના સાહેબ, હવે કોઈ શક્યતા દેખાતી નથી. આ 2 કટકા અહીંયા જોડાના એની મદદથી ત્રિકોણ બને, પણ હવે નવા નથી બનતા. તો સાહેબ 12 12 ને 3 15 16 17 18, તો આપેલી આકૃતિમાં કુલ 18 ત્રિકોણ બને. ઓપ્શન જુઓ, ઓપ્શનમાં દેખાય? તો હા સાહેબ, દેખાતું જ હોય. જવાબ કયો? ઓપ્શન સી. ક્લિયર? આ જ વસ્તુ આપણે શીખી ગયેલા છીએ. વારંવાર તમારે એનું માત્ર ને માત્ર રિવિઝન કરતું રહેવાનું છે. ક્લિયર? જવાબ આવશે ઓપ્શન સી 18. ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ સાહેબ અહીંયા મૂંઝવણમાં મુકાઈ ને એવો પ્રશ્ન થાય કંઈક, આમાં ત્રિકોણ કેમ ગણવા? તો સાહેબ અહીંયા તમારે એક નાનકડો એવો કોન્સેપ્ટ છે, એ યાદ કરવાનો છે, જે તમને આવડે છે, જે તમને આવડે છે. જો આવો કંઈક કોન્સેપ્ટ શીખાતો ને, કે આમાં તો સાહેબ આ 1 ત્રિકોણ, બીજો લીટો એટલે બીજું ત્રિકોણ. ત્રિકોણની ગણતરીની શરૂઆત જ આપણે અહીંથી કરી હતી. તો સાહેબ આમાં 2 ત્રિકોણ બીના, હજી હું અહીંયા ઊભો લીટો કરી દઉં. તો સાહેબ આ 1, એ જ રીતે સાહેબ જો આ 1, એ જ રીતે આ 2, એ જ રીતે આ 3, એ જ રીતે આ 4. તો સાહેબ અહીંયા 4 ત્રિકોણ બીના, પેલા 1 2 3 ને 4, 4 ત્રિકોણ બની ગયા. તો અહીંથી હવે હિન્ટ મળી ગઈ કે આવા દાખલા ગણવા હોય તો ગણવા કેમ. જો પહેલી આપણે કઈ મેથડ શીખાતા, જો પહેલી મેથડ આવી હતી કે ભાઈ આમ આપવું હોય ને તો 1 અને આ 2, બરાબર, આ ઉપરનું 1 અને આ નીચેનું આખું, આ 2 ત્રિકોણ બનતા. પણ અહીંયા હજી આમ લીટો આપી દઉં એટલે સાહેબ આ ઉપરનું 1, આ બીજું, આ 1 ત્રીજું, આ 1 ચોથું, બરાબર. તો અહીંયા 4 ત્રિકોણ બીના એટલે એવામાં. તો હવે આની ગણતરી કર, એક આખું ત્રિકોણ તો સાહેબ એ પછી ગણીએ, પણ આપણને એટલી ખબર પડી કે ભાઈ આમાં આવી રીતે કંઈક ગણતરી કરવાની છે. તો સેમ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે. જો આમાં કેટલા ત્રિકોણ બને સાહેબ? જો 1 અને 2, બરાબર. પરંતુ આ 2 ભેગું થયું એની મદદથી કોઈ ત્રિકોણ બન્યું? આ 2 ભેગું થયું એની મદદથી કોઈ ત્રિકોણ બન્યું? તો હા સાહેબ 3 બીના. તો સાહેબ 2 વત્તા 1 3 થઈ ગયા. જો આમાં 3 બીના, 1 2 ને 3,
તો એ જ રીતે આમાંય ત્રણ બનશે, જુઓ બે પ્લસ વન એટલે કઈ લખતા જઈએ, આમાં ત્રણ સાહેબ, આમાંય ત્રણ, તો સાહેબ એ જ રીતે આમાંય ત્રણ બને, આમાંય ત્રણ બને, બધે ત્રણ ત્રણ બનશે. તો હવે સીધો આપણો કોન્સેપ્ટ છે એ અહીંયા એપ્લાય કરવાનો છે. જે બે આકૃતિ આપણે શીખ્યા હતા બસ એનું એનાલિસિસ. આમાં સાહેબ ત્રણ, આમાં ત્રણ, આમાં ત્રણ, આમાં ત્રણ, આમાં ત્રણ, આમાં ત્રણ. તો સાહેબ એક બે ત્રણ ચાર પાંચ છ, તો સાહેબ છ ગુણ્યા ત્રણ કરી નાખો, આ બધામાં ત્રણ ત્રણ બને, આ બધામાં ત્રણ ત્રણ બને, છ તેરી અઢાર ત્રિકોણ બની ગયા. હવે તો સાહેબ આ એક બે અને ત્રણ લાઈન આમાં છે, તો સાહેબ આમાંય ત્રણ બને, આમાંય ત્રણ બને, ને આમાંય ત્રણ બને, તો સાહેબ અહીંયા બીજા હજી નવ, તો સાહેબ અઢાર ને નવ, તો સાહેબ સત્યાવી બન્યા. હવે કોઈ નવું ત્રિકોણ બને ખરું? આ બેમાં જોવો તો સત્યાવી આપણા ત્રિકોણ બન્યા. હવે કોઈ ત્રિકોણ બને? ચેક કરી લઈએ સાહેબ. તમને એમ થાય કે આ ત્રિકોણ બન્યું, જોજો આ ત્રિકોણ બન્યું, તો સાહેબ એ તો ગણતરીમાં આવી ગયું હોય. આ ત્રિકોણ બન્યું, તો સાહેબ આ નથી એવું, આ એક ગણવું પડે. આ ત્રિકોણ બન્યું, સાહેબ આ નથી એવું, આ પણ એક ગણવું પડે. બાકી બધા ત્રિકોણ આવી ગયા હોય તો આમાં વત્તા બે, એટલે આપણો જવાબ આવવો જોઈએ સત્યાવીસ ને બે ઓગણત્રીસ. ક્યાં લખવું? અહીંયા લખવું. તો આનો આન્સર કયો આવશે? ઓગણત્રીસ. ક્લિયર? આપણો જવાબ આવશે ઓગણત્રીસ. ઓપ્શનમાં જુઓ, ઓપ્શન બીમાં દેખાય છે ઓગણત્રીસ. ક્લિયર? ગણવાનું કેમ? સાહેબ આમાં ત્રણ બને. જો આ મેથડ આપણને ખબર છે, બે એક ને બે, હવે આમાં હું લીટો કરું છું, જો એક બે ત્રણ ચાર, આ તો બની ગયા. હવે તો સાહેબ આ પાંચ, આવી જ રીતે આખું, તો સાહેબ અહીંયા છ, બરાબર. તો આ જે મેથડ હતી ને એ જ મેથડનો આપણે ઉપયોગ કરીને ગણતરી કરીએ તો આપણો જવાબ કંઈક ઓગણત્રીસ આવ્યો. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો આપણો જવાબ કયો આવશે? ઓગણત્રીસ. ક્લિયર? જવાબ કયો આવશે? ઓગણત્રીસ. ચાલો આગળ વધીએ. હવે જો આવી નવી આકૃતિ હોય તો હવે તમને આવડવું જોઈએ. ચાલો અહીંયા કંઈક બીજી આકૃતિ દેખાય છે. સાહેબ આની રીત કઈ? આમાં ત્રિકોણ ગણવા? સાહેબ એક તો આપણી પાસે બેઝિક મેથડ છે. કઈ? સાહેબ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો સાહેબ આઠ દૂની સોળ, આની અંદર ત્રિકોણ કેટલા? એટલી ખબર પડી કે ભાઈ આમાં સોળ ત્રિકોણ છે. હું અહીં સાઈડમાં લખું કેટલા ત્રિકોણ આવશે? સોળ. હવે તો સાહેબ આમાં ત્રિકોણ? ના ભાઈ, આ તો બે ચોરસ છે. હવે કંઈક વિશિષ્ટ બીજી આકૃતિ જોઈએ. તો સાહેબ આની અંદર ત્રિકોણ કેટલા? તો આ તો સાહેબ આવી કંઈક આકૃતિ થઈ ને. સાહેબ જો એક બે અને એક આખી ત્રણ, એક બે એક આખી ત્રણ, તો સાહેબ આમાં બીજા છ બને. આની અંદર સોળ અને આની અંદર છ. તો હવે ખાસ યાદ રાખજો, સોળ ને છ એટલા બીને વત્તા. હવે કોઈ ત્રિકોણ બને? સાહેબ હવે આ આકૃતિમાં બની ગયા હોળ, આમાં છ બીના, અહીંયા કોઈ બનતું નથી. હવે બેને ભેગી કરવા જઈએ આપણે આકૃતિ, તો નવા ત્રિકોણ બને કે નહીં? જુઓ સાહેબ આ એક, જો આ નવું એક ત્રિકોણ બની ગયું. કેટલા બીના? એક. હવે એ જ રીતે તો સાહેબ અહીંથી હવે હજી આપણે આમ દોરીએ, પેન બદલાઈ નાખીએ ભાઈ. ચાલો અહીંથી હજી આમ દોરીએ, જુઓ આ બે. હવે કોઈ બને? તો કે નહીં સાહેબ. હવે તમે એમ કહો કે આ ત્રિકોણ થી આમાં ગણાઈ ગયું, તો સાહેબ આ એક અને આ બે, બીજા બે ત્રિકોણ બીના. તો સાહેબ સોળ, સોળ વત્તા છ, તો સાહેબ સોળ ને છ બાવીસ, બાવીસ વત્તા બે સાહેબ ચોવીસ આપણો આન્સર આવે. તો આપેલી આકૃતિમાં કુલ ચોવીસ ત્રિકોણ બને. ક્લિયર? જવાબ કયો આવવો જોઈએ? ઓપ્શન જુઓ, ઓપ્શન ડીમાં આપણને દેખાય છે, ઓપ્શન ડી ચોવીસ આપણો રાઈટ આન્સર આવે. ક્લિયર? જવાબ કયો આવશે? ઓપ્શન ડી ચોવીસ. કોઈ પણ વસ્તુ વધારે વિચારવાની નથી, જે વસ્તુ આપી એ પ્રમાણે. સાહેબ આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એટલે આઠ દુને હોળ, આમાં આમાં છ, તો હોળ ને છ બાવીસ, બાવીસ ને આ બેને જોડો ત્રેવીસ, આ બેને જોડો ચોવીસ. બેનું જોડાણ થાય ને ત્યારે ત્રિકોણ ન ભૂલાવા જોઈએ. ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા છે? ચાલો આપેલી આકૃતિની અંદર તમારે ત્રિકોણની સંખ્યા મેળવવાની છે. આ આકૃતિમાં ત્રિકોણ કેટલા? હવે સાહેબ આની ગણતરી કરવી, નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણ, તો સાહેબ આ તો ડાયરેક્ટ થઈ જાઓ, પહેલાં એટલી ગણતરી કરો ને. આમાં એક બે ને ત્રણ, સાહેબ સાઈડમાં લખો ત્રણ. આમાંય સાહેબ એક બે ને ત્રણ, સાઈડમાં લખો સાહેબ ત્રણ. હવે તો સાહેબ હવેની ગણતરી આપણને ખબર છે કે ભાઈ આ ગણતરી આમ કંઈક કરવાની છે. ચાલો એક આ ચાર, અથવા એક જ ગણીએ. ચાલો આ એક, એ જ રીતે એક નીચે બનશે, જો આ રીતે સાહેબ આ બે. ચાલો તો એક ને એક બે, ત્રણ ને ત્રણ છ, છ ને બે આઠ. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો સાહેબ આઠ ત્રિકોણ બને. હવે આમાં વધારે વિચારીએ તો તકલીફ પડે, બાકી તમને જેવી આકૃતિ દેખાય એવા ત્રિકોણ બને.
આવી કંઈક આકૃતિ દેખાય, એમાં વધારે વિચારવાનું નથી, જેવો જવાબ આપણો આવશે બરાબર, જે ગણતરી થઈ હોય એવો જ આપણો જવાબ આવશે. ઓપ્શન એ ક્લિયર. ચાલો કંઈક આગળ વધીએ. જવાબ આવશે ઓપ્શન એ. ચાલો નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ? સાહેબ આકૃતિ કંઈક આવી છે. હવે આવી આકૃતિ જોઈને આપણને એમ લાગે કે સાહેબ આ તો આકૃતિ અઘરી છે, આપણે ત્રિકોણ ગણવામાં કદાચ તકલીફ પડશે. પણ સાહેબ આપણને તકલીફ ન પડે જો આમ ભણેલા હોઈએ તો. એક બે ને ત્રણ સાહેબ, એ જ રીતે એક બે ને ત્રણ સાહેબ, ત્રણ ને ત્રણ છ ત્રિકોણ થયા. હું સાઈડમાં લખતો જાઉં કેમ કે ટાઈમ એ પછી યાદ નથી રહેતું. આ ત્રણ અને આ ત્રણ છ ત્રિકોણ થયા. હવે કોઈ બને તો સાહેબ હવે સીધા ગણિત નાખીએ. આ એક સાહેબ, આ બે બરાબર, અને એક આખું ત્રિકોણ, હજી ત્રણ તો સાહેબ બીજાય ત્રણ બીના. જો આમાં ત્રણ બીના, આમાં ત્રણ, છ થયા, હવે આમાં એક બે અને એક આટલું, તો આમાંય ત્રણ બીના, તો નવ ત્રિકોણ બીના. હવે કોઈ ત્રિકોણ બીનું ખરું તો સાહેબ હજી ગણીએ. તો સાહેબ એક ત્રિકોણ અહીંયા કંઈક દેખાય જો. તો સાહેબ હજી એક ત્રિકોણ બીનું. હવે કોઈ ત્રિકોણ સાહેબ, આ બેન જોડો ત્રિકોણ બને નહીં, આ બેન જોડો ત્રિકોણ બને નહીં, આ બેન જોડો ત્રિકોણ, હવે એક કે ત્રિકોણ બનતું નથી. તો આપણો જવાબ ત્રણ ને ત્રણ, ત્રણ ત્રણ ત્રણ, નવ, નવ ને એક દસ. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા બને? તમારો જવાબ કયો આવશે? દસ. જો ઓપ્શન ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવવો જોઈએ. ક્લિયર? કયો જવાબ આવશે? ઓપ્શન એ. ચાલો, તો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ? સાહેબ આકૃતિ આપણને અહીંથી વિચિત્ર લાગે, પણ આપણું કામ છે ભાઈ કે ત્રિકોણ ગણવાના છે. તો પેલા એટલો ભાગ દેખાવો જોઈએ. સાહેબ આમાં ત્રણ, બસ પૂરું થઈ ગયું. સાહેબ આમાં ત્રણ, સાહેબ આ પૂરું થઈ ગયું. ત્રણ ને ત્રણ છ બીના. સાહેબ હવે તો સાહેબ હવે તે ખાસ સમજવાનું છે, હવેની વસ્તુ ખાસ સમજવાની છે. છ ત્રિકોણ બીના. હવે જો કોઈ ત્રિકોણ બને સાહેબ, એક અહીંયા બીનું જો આ સાત, એક અહીંયા બીનું જો આ આઠ, અને એક આખું નવ. તો સાહેબ વત્તા ત્રણ તો છ, અને વત્તા બીજા ત્રણ. સાહેબ લાલ પેનથી આ બે દેખાય, આમાં ત્રણ ત્રણ ને આમાં ત્રણ, એટલે નવ ત્રિકોણ. હવે કોઈ બને? ના સાહેબ, જો આ ત્રિકોણ નો કહેવાય, આ આકૃતિ આવી થઈ જો આ ટાઈપની બરાબર, આ આકૃતિ કંઈક આ ટાઈપની થશે બરાબર, આને ત્રિકોણ નો કહેવાય. યાદ રાખજો, આ રોમ્બસ જેવી કંઈક આકૃતિ તમને દેખાય છે. તો સાહેબ છ ને ત્રણ નવ આપણો જવાબ આવી જાય. આમાં કાંઈ નવું વિચારવાનું હોય નહીં. જવાબ કેટલો આવશે? નવ. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? સીધી ખબર પડી, આમાં ત્રણ, આમાં ત્રણ, આમાં ત્રણ. જવાબ આવી ગયો નવ. ઓપ્શન જો, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? ઓપ્શન બી. ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા? ચાલો આમાં ત્રિકોણ કેટલા, ત્રિકોણની આપણે કંઈક ગણતરી કરવાની છે. સાહેબ આ આકૃતિ આપણને દેખાય, આની અંદર ત્રિકોણ. હવે સાહેબ આવી આકૃતિ તો આપણે જોઈએ જ ગયા, એ જ ટાઈપની કંઈક આકૃતિ છે. ચાલો જોઈ લઈએ. આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા? સાહેબ આપણે હવે ડ્રો કરીએ. આપણને એટલી ખબર છે કે સાહેબ એક બેન ત્રણ, આમાં ત્રણ બને, તો સાહેબ આમાંય ત્રણ બને. તો આવી આકૃતિ કેટલી? તો સાહેબ આમાં ત્રણ, આમાં ત્રણ, આમાં ત્રણ, આમાં ત્રણ. તો સાહેબ અહીંયા તમને એટલી ખબર પડી, ચાર વખત ત્રણ છે, ચાર તેરી બાર ત્રિકોણામાં બીના. હવે કોઈ તો સાહેબ પેન બદલાઈ લઈએ પહેલાં. ચાલો અહીંયા કંઈક આવી આકૃતિ દેખાય જો, આની અંદર પણ કંઈક આવું જ દેખાય. તો સાહેબ આમાં ત્રણ ને ત્રણ બીજું છ, ત્રણ ને ત્રણ છ. તો સાહેબ અહીંયા બાર, બાર ને છ, સાહેબ એટલા કંઈક બીના, બાર ને છ અઢાર જેટલા. હવે કોઈ ત્રિકોણ બને તો સાહેબ ગણી લઈએ ને. હવે કોઈ ત્રિકોણ બને, પેન બદલાઈ નાખીએ પહેલાં. ચાલો એક ત્રિકોણ અહીંયા નાનકડું એવું બની ગયું જો અહીંયા બરાબર, એ જ રીતે એક ત્રિકોણ અહીંયા નાનકડું એવું બની ગયું. સાહેબ આ જે આપણને ભૂલાઈ જાય ને, એ ત્રિકોણ છે. આ ગણતરીમાં વારંવાર યાદ રાખવું પડે. તો સાહેબ એક ને એક બે, હજી બીજા બે બીન. હવે કોઈ બને ખરું? તો હા સાહેબ હજી બને, દેખાવું જોઈએ જો. આ બેન જોડું એટલે પાછું એક ત્રિકોણ બીનું, એ જ રીતે આ બેન જોડું પાછું એક ત્રિકોણ બીનું, બીજા બે બને સાહેબ. તો હજી વધતા બે સાહેબ, તો બાર, બાર ને છ અઢાર, અઢાર ને બે વીસ, વીસ ને બે બાવીસ. તો આપણો ફાઇનલ આન્સર કયો આવે? બાવીસ. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો જવાબ આવશે બાવીસ. જો ઓપ્શન ચોવીસ નો આવે સાહેબ, ત્રેવીસ નો આવે, વીસ નો આવે, ઓપ્શન ડી બાવીસ આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? ચાલો ઓકે, જવાબ કયો આવશે? ઓપ્શન ડી. આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા? સાહેબ આની અંદર આપણે ત્રિકોણ ગણવાના છે. હવે આની રીત તો આપણને ખબર છે ને, કઈ? તો સાહેબ એક બે ત્રણ ચાર, સાહેબ ચાર દુ આઠ, આમાં આઠ બને. એક બે ત્રણ ચાર, પેન બદલાઈ નાખીએ.
એક બે ત્રણ ચાર સાહેબ, ચાર દુ આઠ, આમાં આઠ બને, એક બે ત્રણ ચાર, ચાર દુ આઠ સાહેબ, આમાં આઠ બને. હવે તો સાહેબ આકૃતિ જ્યારે જોડાતી હોય ત્યારે ઉતાવળ નહીં કરવાની, એક બિંદુ બીજું બિંદુ ત્રીજું બિંદુ ને ચોથું બિંદુ. જો આ બે આકૃતિ છે, પહેલી બે આ બે બિંદુ એ જોડે, એટલે આમાંથી બે ત્રિકોણ બનતા હોય, આ બે બિંદુ આ બે આકૃતિ જોડે, આમાંથી બે બિંદુ બે ત્રિકોણ બીજા બનતા હોય, તો હજી ચાર. તો સાહેબ અહીંયા આઠ વત્તા આઠ વત્તા આઠ, આઠ તેરી ચોવીસ, અહીંયા લખી નાખી ચોવીસ વત્તા બીજા ચાર, ચોવીસ ને ચાર અઠ્યાવીસ, આન્સર કયો આવે? અઠ્યાવીસ. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો તમારો જવાબ આવશે અઠ્યાવીસ. હવે જુઓ તો સાહેબ આ કઈ રીતે બને, તો પછી આમ દોરવાનો બી હોય સાહેબ. હવે આપણને અંદાજ આવી ગયો કે સાહેબ બે બે આકૃતિ આ રીતે જ્યારે ભેગી થાય ત્યારે એની મદદથી કાંઈક ત્રિકોણ બનતું હોય, તો આપણો જવાબ આવશે અઠ્યાવીસ. અઠ્યાવીસ જોઈ લો, ઓપ્શનમાં હોવું જ જોઈએ, ઓપ્શન સી આપણો જવાબ આવે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા? નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા? ચાલો આમાં આપણે આવું ત્રિકોણ ગણવાના છે, ઉતાવળ કરવાની નહીં. જે આકૃતિ દેખાય એ જ આપણે જોવાની છે અહીંયા. ચાલો અહીંયા કંઈક જો આવી આકૃતિ દેખાય છે, સમજો ખાસ, પહેલાં એટલું વિચારી લો ને સાહેબ, આમાં ત્રણ, આમાંય ત્રણ, આમાંય ત્રણ, અને હજી આ બાજુ દેખાય આમાંય ત્રણ. સાહેબ ત્રણ ને ત્રણ છ, ને ત્રણ નવ, ને ત્રણ બાર. તો આપેલી આકૃતિમાં કંઈક બાર ત્રિકોણ મળ્યા. સાહેબ બાર જ મળ્યા? ના ના, આ બાર. પછી આની અંદર બીજા ત્રણ જો, બાર વત્તા ત્રણ સાહેબ આ પંદર થયા. હવે આ બેના જોડાણથી કોઈ નવી આકૃતિ બને કે નહીં? તો સાહેબ આ બેના જોડાણથી નહીં, પરંતુ પરંતુ હવે એ બેના જોડાણથી નથી બનતી, તો આની આ આકૃતિનું કંઈ જોડાણથી બને? તો સાહેબ આ એક અને આ બીજી, આ બીજા બે ત્રિકોણ બને. હવે કોઈ સાહેબ આ ત્રિકોણ, ના ભાઈ આ તો ગણતરીમાં આવી ગયું, આ ત્રિકોણ આ ગણતરીમાં આવી ગયું, બીજા બે ત્રિકોણ બીના. તો સાહેબ અહીંયા પંદર બાર, બાર ને બાર ને ત્રણ પંદર, પંદર ને બે સત્તર આપણો જવાબ આવે. તો આન્સર કયો આવશે? સત્તર. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો તમારો જવાબ આવશે ઓપ્શન એ, સત્તર. ક્લિયર? જવાબ કયો આવશે? ઓપ્શન એ. ચાલ જવાબ કયો આવશે? ઓપ્શન એ, સત્તર. ક્લિયર? ચાલો તો આવી રીતે તમારે ત્રિકોણની ગણતરી કરવાની છે. અહીંયા ઘણી આપણે વિશિષ્ટ આકૃતિઓ હતી એની પ્રેક્ટિસ કરી. ચાલો સ્ટાર્ટ કરીએ. નીચે આપેલી આકૃતિમાં સાહેબ ત્રિકોણ કેટલા? હવે તમે થાકી ગયા છો ત્રિકોણ ગણીને, આ આકૃતિમાં તમારે ત્રિકોણની ગણતરી કરવાની છે સાહેબ. આ જોઈ લો, આ એક, અહીંથી સાહેબ પાટ પાડો એટલે આ બે, આ ત્રણ સાહેબ, આ ચાર. તો આ આકૃતિમાં ચાર બીને, પછી તો સાહેબ આમાં બીજા ત્રણ બને, આપણે પેન બદલાઈ લઈએ. આમાં બીજા ત્રણ બનશે જો, એક બે અને એક આખું ત્રણ, આમાં ત્રણ સાહેબ. અહીંયા ચાર ને ત્રણ સાત થયા, હવે કોઈ ત્રિકોણ બને? તો સાહેબ હજી એક બને, જો આખું ત્રિકોણની ગણતરીમાં બાકી છે. તો સાહેબ તમારો જવાબ ચાર વત્તા ના ત્રણ વત્તા એક, એટલે જવાબ આવશે આઠ. આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા બને? સાહેબ જવાબ આવે ઓપ્શન એ, આઠ. ક્લિયર? જવાબ કયો આવશે? ઓપ્શન એ. ચાલો આમાં વધારે વિચારવાનું નહોતું, બહુ બેઝિક પ્રશ્ન હતો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલી આકૃતિમાં સાહેબ ત્રિકોણ કેટલા બને? સાહેબ ત્રિકોણની ગણતરી કરવાની છે આપણે, આમાં ત્રિકોણ કેટલા બને છે એ ગણીને તમારે કહેવાનું છે. સાહેબ પહેલું કામ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, બસ આવી આકૃતિ દેખાણી, આઠ દુ સોળ. સાહેબ અંદરની આકૃતિમાં સોળ બીના, આ સિવાય કોઈ બને? સાહેબ પેન બદલાય નાખી એટલે બનતા હશે, બરાબર. આ સિવાય જો અહીંયા એક બને અને એક અહીંયા બને, સાહેબ એક ને એક બે ત્રિકોણ બીજા, હવે કોઈ બને? જો બે આકૃતિના જોડાણથી, જો આ કોઈ ત્રિકોણ નથી, આ વૃત્તખંડ છે યાદ રાખજો, બરાબર. હકીકત આને વૃત્તખંડ ન કહેવાય, એટલો ભાગ હોય વૃત્તખંડ કહેવાય, આને વર્તુળ માટે વૃતાંશ કહેવાય, બરાબર. પણ આપણે જરૂરી નથી, આ ભાઈ આ હોળ ને આ બે અઢાર બને. તો સાહેબ સોળ પ્લસ બે, આપેલી આકૃતિમાં અઢાર ત્રિકોણ બને. આન્સર કયો આવે? અઢાર. જોઈ લો ઓપ્શનમાં છે ભાઈ, સોળ છે નહીં આવે, વીસ છે નહીં આવે, ચૌદ છે નહીં આવે, ઓપ્શન ડી અઢાર આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો તમારો જવાબ કયો આવશે? અઢાર. આગળ વધી, નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? બહુ બેઝિક પ્રશ્ન, પણ ભૂલ પડાવે એવો. અહીંયા જો એક આકૃતિ, એની અંદર બીજું ત્રિકોણ, એક ત્રિકોણની અંદર બીજું ત્રિકોણ, એની અંદર બીજું ત્રિકોણ, આવી ટાઈપ આપણે શીખેલા. તો ખાસે એક ત્રિકોણની અંદર એક ત્રિકોણ, એટલે એ ચાર મૂકી દેવાના, એની અંદર પાછું એક ત્રિકોણ, બીજા ચાર મૂકી દેવાનું, એક આખું ત્રિકોણ, એટલે અહીંયા નવ થયા, આ નવ ત્રિકોણ બીજા. હવે આ સિવાય કોઈ ત્રિકોણ બને? પેન બદલાઈ નાખીએ એટલે બનતા હોય ખબર પડશે. જો અહીંયા એક ત્રિકોણ બને, જો આ ગણતરીમાં ન આવ્યું હોય, આની ગણતરી કરી એમાં ન ગણાણું હોય,
એક બીજું અહીંયા બને, પછી એમ નહીં કહેવાય એક આખું, આ જે આખો કટકો આવ્યો ને એની ગણતરીમાં આવી ગયો હોય. તો આ એક અને બીજું આ એક, તો એક ને એક બે ત્રિકોણ બીજા, તો નવ ને બે અગિયાર આપણો આન્સર આવે. આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા બને? તો અગિયાર. ઓપ્શન જો, ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર થશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. જવાબ આવશે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા બને? સાહેબ પપલું સવાલ લાગે, જો એક બે ત્રણ ચાર. સાહેબ ડાયરેક્ટ ખબર પડી ગઈ, બધાની સરવાળો કેટલો આવે? દસ. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા બને? જવાબ આવશે ઓપ્શન ડી, દસ. કયો જવાબ આવશે? ઓપ્શન ડી. આમાં કાંઈ વધારે વિચારવાનું નહોતું. ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા બને? સાહેબ આવી આકૃતિ છે, સાહેબ ગૂંચવણમાં મૂકી દે. તમારે જેમ ગણવું એમ ગણી શકો. જો પહેલાં હું આની ગણતરી કરી નાખું. ત્રિકોણની અંદર ત્રિકોણ આવ્યું? હા સાહેબ. તો સાહેબ ત્રિકોણની અંદર ત્રિકોણ આવે, ચાર પ્લસ વન એટલે પાંચ, આની અંદર પાંચ ત્રિકોણ બને. બીજું તો સાહેબ અહીંયા હવે ગણતરી કરીએ બીજી, આની અંદર કેટલા બને? સાહેબ આવી આકૃતિ હોય ને તેમાં ત્રણ બને, આની અંદર ત્રણ. સાહેબ આવી આકૃતિ હોય ને તો એમાંય ત્રણ બને, સાહેબ આની અંદર ત્રણ. એવી જ આકૃતિ અહીંયા છે, આની અંદર એ ત્રણ. સાહેબ નવ બીજા, હવે કોઈ બાકી? તો હા સાહેબ હજી એક બાકી. કયું ત્રિકોણ બાકી છે? તો સાહેબ આ મેઇન આકૃતિનો આખું, આખી આકૃતિ ગણી લો, આમાં એક બને. હવે જો સરવાળો કરવાનો છે સાહેબ, સરવાળા સિવાય હવે કાંઈ બાકી ન. આમાં ત્રણ ત્રણ ત્રણ, નવ નવ ને ચાર, સોરી નવ ને પાંચ, સાહેબ ચૌદ ચૌદ ને એક પંદર. તો આપેલી આકૃતિમાં કુલ પંદર ત્રિકોણ બને. જવાબ કયો આવશે? પંદર. ક્લિયર? જો પેલા આ ગણતરી આપણને આવડે છે, પંદર ની ગણતરી કરી નાખી, એક ત્રિકોણ ની અંદર એક ત્રિકોણ બને એટલે પાંચ બને, ચાર પ્લસ વન પાંચ. આવી આકૃતિ મોટે છે ભાઈ, ત્રણ ત્રણામાં એટલે ચૌદ થઈ ગયા. આખી આકૃતિ ભૂલવાન નથી. જવાબ કયો આવશે? ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે. ઓપ્શન બી પંદર આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન તરફ. નીચે આપેલી આકૃતિમાં સાહેબ ત્રિકોણ કેટલા બને? આપેલી આકૃતિમાં તમારે સાહેબ ત્રિકોણ ગણવાના છે, બહુ વધારે પડતું વિચારવાનું નહીં. સીધા આપણને લખતા આવડે ને આ ત્રિકોણ, એક બે સાહેબ ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આઠ ત્રિકોણ બીના. હવે સાહેબ બે બે ત્રિકોણ ભેગા થતા એની મદદથી કોઈ બને? આઠ બીના. ઓપ્શનમાં આઠ દેખાય, નથી દેખાતા. તો બે બે આકૃતિ ભેગી થતી હોય એની મદદથી કોઈ ત્રિકોણ બને ખરા? ચેક કરી લઈએ. ચાલો હવે બે બે આકૃતિ જો, આને હું ભેગી કરું સાહેબ એક ત્રિકોણ બીનું આ નવ, આને હું ભેગી કરું એક ત્રિકોણ બીનું દસ. હવે તો સાહેબ આ બેન ભેગી કરો કાંઈ ન બને, આ બેન તો કાં તો ગણી લીધું. તો ટોટલ આઠ ને બે, દસ ત્રિકોણ આપણો જવાબ આવશે. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા બને? તો તમારો જવાબ કયો હશે? ઓપ્શન સી દસ. કઈ રીતે? સાહેબ આ આઠ ગણાઈ ગયા, પછી તો સાહેબ આ એક અને એક અહીંયા બે, તો અહીંયા ટોટલ દસ ત્રિકોણ બનશે. આપેલી આકૃતિમાં દસ ત્રિકોણ બને. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આકૃતિ જોઈએ. નીચે આપેલી આકૃતિમાં સાહેબ કેટલા ત્રિકોણ બને? આમાં સાહેબ કાંઈ ગણતરી ન હોય. જો ત્રિકોણની અંદર એક ત્રિકોણ, એની અંદર બીજું ને એની અંદર ત્રીજું. તો ત્રિકોણની અંદર એક ત્રિકોણ એટલે ચાર, બીજું એટલે બીજા ચાર, ત્રીજું એટલે ત્રીજા ચાર, વત્તા એક, બસ પૂરું થઈ ગયું. અહીંયા હવે કોઈ ગણતરી બાકી તો રહેતી જ નથી બાકી. તો સાહેબ ચાર પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ વન, સાહેબ આપણો જવાબ આવે તેર. આપેલી આકૃતિમાં કુલ તેર ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બનશે? તેર. ક્લિયર? ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? સાહેબ અહીંયા ઉતાવળ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, બીજું કોઈ ધ્યાન નથી રાખવાનું. ઉતાવળ ન થાય બસ એનું ધ્યાન. સાહેબ અહીંયા એક આ બે આ ત્રણ ચાર, આ બધાને સરવાળો કરો સાહેબ, એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ, આની અંદર ટોટલ દસ ત્રિકોણ બીના. હવે તો સાહેબ એ ક્રમ આપી દઈએ, આપણે પેન બદલાઈ નાખીએ. તો સાહેબ આ અગિયાર આ બાર, બાર ત્રિકોણ બીના. હવે તો જો આ બેને જોડો ને તોય બને, જો આ તેર, એ જ રીતે આ બેને જોડો ને તોય બને, જો આ સાહેબ ચૌદ, હવે કોઈ બને ખરા? તો સાહેબ હજી એક બને. કયું? આ બેને જોડો ને તોય બને, જો નીચે આ બેને જોડો ને તોય બને, આ સાહેબ પંદર. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા બેના? પંદર. હવે કોઈ ત્રિકોણ બનતું નથી. જો ડાયરેક્ટ ખબર પડે સાહેબ આની અંદર દસ સાઈડમાં મૂકી દીધા, આના ત્રણ પણ આપણે બે ગણ્યા, એક ફરી વખત ગણી લીધું એટલે આના ત્રણ, દસ ને ત્રણ તેર, આ એક ચૌદ અને આ એક પંદર. ક્લિયર? તો આપેલી આકૃતિમાં જવાબ આવશે ઓપ્શન બી, પંદર ત્રિકોણ બને. ક્લિયર છે આ કોન્સેપ્ટ? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આકૃતિ તરફ જોઈએ. નીચે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બને? સાહેબ અહીંયા તમારે વધારે વિચારો તો તકલીફ પડે. બાકી ત્રિકોણની અંદર ત્રિકોણ સાહેબ આમાં પાંચ બને, ત્રિકોણની અંદર ત્રિકોણ સાહેબ આમાં પાંચ બને. હવે બે ત્રિકોણ ભેગા થાય, કાંઈ ભેગા અહીંયા થાય પણ અહીંથી કંઈ થતું નથી.
તો પાંચ ને પાંચ દસ, આપણો આન્સર કયો આવશે? દસ. આપેલી આકૃતિમાં કુલ દસ ત્રિકોણ બને. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે. વધારે વિચારો સાહેબ તો તકલીફ પડવાની જ છે, પણ વધારે વિચારવા નથી, ડાયરેક્ટ ખબર પડે, ડાયરેક્ટ આન્સર આપો. ચાલો પછીની આકૃતિ જોઈએ સાહેબ. આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા બને? ચાલો આન્સર આપવાનો ટ્રાય કરજો. આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા બને સાહેબ? જોવો તો અહીંયા એક બે ને ત્રણ, આવી આકૃતિ બનતી હોય સાહેબ આમાં ત્રણ બને, ગણીને કા આ ત્રણ, અહીંયા એક બને જો આ ચાર, અહીંયા એક બને સાહેબ આ પાંચ. હવે કોઈ ત્રિકોણ બને? તો હા સાહેબ હજી બને, જો હવે જે બને એ સાઈડમાં આપણે દર્શાવીએ, પેન હજી બદલાઈ લખીએ. ચાલો આ સાહેબ પાંચ, પાંચ થઈ ગયા, આ છ, હવે સાહેબ અહીંયા બન્યું એક, આ સાત. હવે કોઈ બને? બે બે ભેગા થાય તો આ બે ભેગા થયા, હું આને ત્રિકોણ કહેવાય? ન કહેવાય સાહેબ. જો આમાં ત્રણ બન્યા, આ ચોથું ના પાંચમું બન્યું, એ જ રીતે નીચેની આકૃતિમાં છઠ્ઠું અને આ હાથમું. તો આપેલી આકૃતિમાં કુલ ત્રિકોણની સંખ્યા કેટલી? તમારો આન્સર કયો આવશે? સાત. વધારે વિચારવાનું નહીં સાહેબ, હવે નહીં વધારે વિચારવાનું, આપણને સિમ્પલ રીતે જવાબ મળે છે, શું કરવા આપણે વધારે વિચારવું, જવાબ આવશે ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ, હવે ત્રિકોણ પછી આપણે વર્તુળની ગણતરી જોવાની છે સાહેબ. વર્તુળની ગણતરી કઈ રીતે કરવી સાહેબ? આમાં તો કોઈ નિયમ ન હોય સાહેબ, આમાં કોઈ ગણતરીના ચોક્કસ નિયમ ન હોય, બસ ખાલી એક ભૂલ ન પડે એનું ધ્યાન રાખવાનું હોય. ચાલો આપેલી આકૃતિની અંદર કુલ વર્તુળ કેટલા સાહેબ? સીધી ગણતરી થાય, આમાં કોઈ વસ્તુમાં પડવાનું નથી સાહેબ. આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર, આપેલી આકૃતિમાં તેર વર્તુળ છે ભાઈ. આન્સર કયો આવવો જોઈએ? તેર. આમાં કોઈ નવી વસ્તુ નથી, જેમ આપ્યું એમાં વર્તુળ ગણવાના છે, આમાં કોઈ નિયમ નહીં. કોઈ કેમ લખે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સાહેબ અગિયાર બાર ને તેર, તો આમે હાલે તમારો નિયમ હતો વર્તુળ ગણવા, ગણાઈ ગયા. આપણો જવાબ કયો આવશે? ઓપ્શન ડી તેર. ચાલો આગળનો એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલી આકૃતિમાં કુલ વર્તુળ કેટલા સાહેબ? વર્તુળની આપણે ગણતરી કરવાની છે, કોઈ નિયમમાં પડવાનું નથી સાહેબ. અહીં ગણવા માંડો ને, એક બે ત્રણ ચાર ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર, હવે તો કે એક ચૌદ અને એક આ પંદર, આ સોળ અને એક આ સત્તર, આ એક અઢાર અને એક ઓગણીસ. તો આપેલી આકૃતિમાં કુલ વર્તુળ કેટલા? ઓગણીસ. બસ આ આપણો આન્સર થાય. હવે તમે એમ કહો સાહેબ આની કોઈ રીત, આમાં આપણે ગણી નાખીએ, નાના ગણી નાખીએ, જો આવી આવી ગણતરી કરશું તો એક બે ત્રણ ભૂલ પડશે, એકવી જવાબ આવશે. આમાં જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો સાત તેરી એકવી, ઓપ્શનમાં નથી પણ એક્ઝામમાં હશે બરાબર. તો આવી રીતે નહીં, કેમ કે આની અંદર જો આ વર્તુળ ને આ વર્તુળ ગણતરીમાં નથી લેવાનું, એટલે એની કરતાં શું કરવાનું? તો જે આપ્યું હોય ને ગણી નાખો ને ભાઈ, આમાં કાંઈ વાર લાગે નહીં. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલી આકૃતિમાં સાહેબ વર્તુળ કેટલા? વર્તુળની સંખ્યા તમારે ગણીને કહેવાની છે. આ આકૃતિમાં વર્તુળ કેટલા સાહેબ? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ થયા, આ એક નવ દસ અગિયાર બાર, બાર થઈ ગયા, પછી તો સાહેબ મોટા વર્તુળ તેર ચૌદ પંદર ને હોળ. તો આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા? સોળ વર્તુળ. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર, જવાબ આવશે ઓપ્શન એ. આમાં પછી ગણતરી આપણે લાંબી કરવી નથી, હાથે કરીને આપણો ટાઈમ શું કરવા બગાડવો. ચાલો આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા સાહેબ? ગણો તો સાહેબ, એક બેન ત્રણ, એક બેન ત્રણ, એક બેન ત્રણ, એક બેન ત્રણ, ચાર તેરી બાર વર્તુળ થઈ ગયા, પછી તો તેર ચૌદ પંદર, હવે કંઈ થાય તો નહીં સાહેબ. બસ હવે જો કંઈ ન થતું હોય તો આ જવાબ આવી ગયો, આમાં કંઈ નવું હોય નહીં. આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા? જવાબ કેટલો આવે? પંદર. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા સાહેબ? આવો પ્રશ્ન હોય ને ત્યારે આપણે માઇન્ડ એક એક્ટિવ રાખવાનું છે, આપણી નજર થોડીક તીવ્ર બનાવવાની છે. એનું માત્ર રીઝન એટલું કે આપણી જે એક્ઝામ છે ને હવે ઓનલાઈન લેવા છે, તો આપણે શું કરવાનું? આમ યાદ રાખવાનું છે, લાઈન બધી જોવાની છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ ગણાઈ ગયા, હવે આ એક નવ અને એક આ દસ. તો આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા? જવાબ કયો આવે? ઓપ્શન સી દસ. આમાં કોઈ નવો નીતિ નિયમ નથી ભાઈ, તમારે ખાલી આ લાઈન બધી એક હરખા જેવી લાગે ને નિરાતે જોવું પડશે, કાંઈ ભૂલાય ન જાય એ જોવું પડશે. જવાબ કયો આવશે? દસ. ચાલો હજી એક આકૃતિ આપી. આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા સાહેબ? આમાં ડાયરેક્ટ ગણાય જાય, અને આવા પ્રશ્નો હોય ને તો કદાચ ગણતરીનો ટાઈમ બહુ બચી જાય. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, પૂરું. આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા? તમારો જવાબ આવે દસ. ક્લિયર, જવાબ આવશે ઓપ્શન બી. ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા સાહેબ? આપણે ગણી જ નાખ્યા, એક બરાબર, એક જ મિનિટ. ચાલો ગણી નાખ્યા, એક આ બે અને ત્રણ, મેઇન આકૃતિ ત્રણ, ત્રણ ને ત્રણ છ,
છ ને ત્રણ નવ, નવ ને એક દસ. તો આપેલી આકૃતિમાં પણ વર્તુળ દસ આવે. એવું નહીં કરતા પછી બધી આકૃતિમાં દહ જ ન આવે સાહેબ, વર્તુળની ગણતરી એવું નહીં આવે. આ તો બે આકૃતિ એવી સેટ થયેલી છે. ચાલ, આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા સાહેબ? કાંઈ ગણતરી નહીં. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, બસ પૂરું થઈ ગયું. આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા? તો સાહેબ આઠ વર્તુળ આવશે. જવાબ જો ઓપ્શન સી. ચાલો આગળ વધીએ. નીચે આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા? અહીંયા એક આકૃતિ આપી છે, આની અંદર વર્તુળ કેટલા એ તમારે કહેવાનું. એક, બે, ત્રણ, ચાર ને પાંચ. સાહેબ જો આમાં પાંચ હોય તો અહીં જેવું જ છે, આમાંય પાંચ હોય. પાંચ ને પાંચ દસ, દસ ને આ છ સોળ, સોળ ને વચ્ચે બે અઢાર. તો આપેલી આકૃતિમાં કુલ વર્તુળ કેટલા આવશે? તો આપણો ફાઇનલ આન્સર કયો આવશે? અઢાર. ક્લિયર? કોઈ નવી ગણતરીની આમાં જરૂર પડશે નહીં. આપણો જવાબ આવી ગયો છે અઢાર. ચાલો, અહીંયા આપણું આખું કાઉન્ટિંગ ફિગર બરાબર, જે વિઝ્યુઅલ રિઝનિંગનું એક મહત્વનું ચેપ્ટર હતું, એ પૂરું થાય છે. જો તમને આ વિડીયોની અંદર, આ લેક્ચરની અંદર મજા આવી હોય અને આવા ને આવા વિડીયો આગળ તમે જોવા માંગતા હોય તો દરેકે દરેક તમારા ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરો. તમારા દરેક મિત્રોને જેને આકૃતિ ગણતા નથી આવડતી કે આકૃતિ ગણવામાં કંઈક ને કંઈક કન્ફ્યુઝન થાય છે બરાબર, એવા લોકો સુધી આ વિડીયોને પહોંચાડો. આ ઉપરાંત સાહેબ તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકો, ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકો, જો તમને મજા આવે તો જ બરાબર. કોઈ માર્કેટિંગના હેતુથી હું કહેતો નથી. અને બીજી વસ્તુ, ચેનલમાં જે લોકો નવા છે એ લોકો ચેનલને જો મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને તમારા આ રિસ્પોન્સના લીધે જ અમે કંઈક આગળ આવતા હોય. અને જો આ રિસ્પોન્સ તમારો સારો હશે અને અહીંયા વિડીયોને તમે મેક્સિમમ શેર કરશો તો આપણે આવો જ કંઈક એક મેગા મેરેથોન લેક્ચર લઈને તમારી સામે આવતા રહેશું. ચાલ, તો હવે ઓફરની વાત કરીએ. તો સાહેબ આપણા જે બે કોર્સ છે એમાં ખાસ છેલ્લી તક છે જો મેળવવાની. તમે જો આ લાભ લેવા માંગતા હોય તો આ છેલ્લી તક છે તમારા માટે કે 21 માર્ચ સુધી આ કોર્સ લેવા માગો છો, ઝીરો ટુ હીરો, કે જેની અંદર માત્ર તમને મેથ્સ રીડિંગ મળવાનું છે, જે 6 મહિના માટે 500 રૂપિયા ભાવ છે, જ્યારે એક વર્ષનો ભાવ કેટલો છે? 900 રૂપિયા. ખાખી સ્પેશિયલ સાહેબ, જેનું સ્વપ્ન કંઈક ખાખીનું છે એવા લોકો માટે એક કોર્સ ડિઝાઇન કરેલો છે, જે કંઈક 6 મહિના માટે માત્ર 150 રૂપિયા વધી જાય છે 750 રૂપિયામાં, જ્યારે એક વર્ષ માટે તો બે સમાન જ ભાવ છે સાહેબ. તો ઘણા વિદ્યાર્થીને કોન્સ્ટેબલનો કંઈક ગોલ હોય અથવા તો પીએસઆઈનો ગોલ હોય, તો એવા વિદ્યાર્થી માટે મેથ્સ રીઝનિંગ લ્યો છો, એની જગ્યાએ તમે ખાખી સ્પેશિયલ કોર્સ લ્યો તો એની અંદર આ વસ્તુ ઇન્ક્લુડ છે જ. પણ ક્યાં સુધી એ સાહેબ? 21 માર્ચ સુધી. 21 માર્ચ પછીનો ભાવ અહીંયા તમને દેખાય, ઝીરો ટુ હીરો સાહેબ 6 મહિના માટે 999, વર્ષ માટે 1499. ખાખી સ્પેશિયલ 6 મહિના માટે સાહેબ 1111 રૂપિયામાં, જ્યારે એક વર્ષની વેલિડિટી માટે 1616 રૂપિયામાં મળશે. સાહેબ આ કોર્સમાં શું આવશે? ટેસ્ટ આવશે કે નહીં? અમારે કોઈ પૂછપરછ કરવી છે બરાબર, અમારે કોઈ ડાઉટ છે તો અમે કોની સહાયતા લેશું, કોને કોલ કરીએ? તો અહીંયા આપણો એક હેલ્પલાઈન નંબર છે 93 88 38 75 35. આ નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો. પણ જોજો ઓફિસના ટાઈમે બરાબર, સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધીમાં તમે કોલ કરી શકશો. પછી ઘણા રાત્રે 11 વાગે કોલ કરતા હોય, આવું નહીં કરતા બરાબર. કોઈ પણ તમારો પ્રશ્ન હોય એનું ચોક્કસ નિવારણ મળશે. ચાલો, તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.